નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વેશ ખત્રી આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યાર સુધી જે યોજનાઓ જોઈ છે એ ખાસ આપણે વિચરતી અને વિમુક્ત જાતિની જે યોજનાઓ હતી ત્યાં સુધી આપણે જે છે એ કવર કરેલું છે ખાસ મિત્રો આપણી જે આ એપ્લિકેશન છે એક વાત તમને એ કહીશ કે ખૂબ જ સારો એવો સ્ટુડન્ટ્સનો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ સારા પ્રમાણમાં અમને જે છે એ ફીડબેક મળી રહ્યા છે તો મિત્રો આત્મનિર્માણનો આ એક એક પ્રયાસ છે તો તમે ખાસ કરીને જે પણ તમારા જે પણ સહયોગી જે મિત્રો છે જે પણ મિત્રોને એમને તમે શેર કરવા વસ્તુ કે ભાઈ કદાચ કોઈકને ખબર ન હોય તો એના સુધી તમે ઇન્ફોર્મેશન પહોંચાડો ઓકે કારણ કે જો આ જે આપણો સહિયારો એક સાથ મળશે તો જ આપણે સૌ જે છે એ એક સારી રીતે અને એક એક સરસ આપણે જે છે એ પ્રિપેરેશન સાથે કરી શકીએ ઓકે તો એક વાત એ છે કે તમે તમારા મિત્રોને જે શેર કરો કદાચ કોઈકની ફાઇનાન્શિયલ કન્ડિશન કદાચ કોઈકની એવી છે તો આપણે જે છે એ કેવી રીતનું આપણું પ્લાનિંગ છે તો ખાસ કરીને જે પણ મિત્રો જે છે એ કોઈક જગ્યાએ કદાચ ફાઇનાન્શિયલ કોઈ પણ આર્થિક રીતે કોઈક નબળાઈ હોય તો એના કારણે ક્યાંક રહી ન જાય તો આપણો ઉદ્દેશ એ જ છે કે જો તમને અમારા અમારા જે આ પ્રયાસ છે જો તમને ગમ્યા હોય તો ખાસ તમારા મિત્રો સુધી એને શેર કરો અને એમને આપણી સાથે આપણી આપણી આ એક પહેલમાં એમને સામેલ કરો ઓકે તો વધુ સમય ખરાબ નથી કરતા અને આપણે આપણી યોજનાઓ તરફ આગળ વધીએ છીએ તો મિત્રો યોજનાઓની અંદર આપણે વિચરતી અને વિમુક્ત જાતિની યોજનાઓ આપણે ગયા વિડીયોની અંદર જોઈ હવે એકવાર ફરી એને થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ કે આપણે ક્યાં સુધી જોયું હતું એક જસ્ટ પાંચ મિનિટ હું લઈશ તો આપણે જે છે એ કઈ યોજનાઓ જોઈ પહેલાં તો ગયા લેક્ચરની વાત કરીએ મિત્રો તો આપણે વિચારતી અને વિમુક્ત જાતિ માટેની જે યોજનાઓ જે છે એ આપણે જોઈ ગયા છીએ શું છે એના વિશે મેં તમને ઓલરેડી માહિતી આપી છે પણ થોડોક ડેટા આપણે યોજનાનો લઈએ તો પહેલી યોજના જોઈ હતી મુદતી લોન યોજના જે ટર્મ લોન યોજના છે આ યોજનાની અંદર ખાસ મિત્રો કે આપણે એક પંદર લાખ સુધી સેકન્ડ શું આપણે ખાસ ખ્યાલે રાખીશું કે આ પંદર લાખ સુધીની જે છે એ લોન આમાં મળવા પાત્ર થાય છે ઓકે પછી જે વાત છે મિત્રો કે પાંચ લાખ સુધી જે લોન હોય તો એમાં છ ટકા વ્યાજ છે પાંચ લાખથી દસ લાખ સુધીની જે લોન હોય એની અંદર સાત ટકા જે વ્યાજ છે અને દસ લાખથી પંદર લાખ સુધીની જો લોન હોય તો વાર્ષિક એની ઉપર આઠ ટકા જે છે એ વ્યાજ લાગતું હોય છે બીજી વાત કરીએ તો લોનની જે રકમ છે વ્યાજ સહિત સાહીઠ હપ્તામાં ભરવાની હોય છે ઓકે એક આપણે ખાલી એક રાખી એક ઝાંખી નાખી દઈએ કે તમારા મગજમાં થોડું જે છે એ ક્લિયર થઈ જાય મિત્રો આ જે યોજનાઓ છે ખાસ કરીને એ આપણને થોડોક ટાઈમ માગશે ઓકે કે માઇન્ડ તમે એ રીતે સેટઅપ કરી નાખજો તમને એવું લાગતું હોય કે કદાચ મને ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ યાદ નથી રહેતા તો મિત્રો હું મારા તરફથી પૂરેપૂરું એક સરળ ભાષાની અંદર તમને કેવી રીતે હું ઇઝીમાં ઇઝી વે સાથે હું તમને સમજાવી શકું એ હું પૂરેપૂરો પ્રયાસ કરું છું પણ તમારે શું કરવાનું છે તો પીડીએફ પણ આપણા જે પ્લેટફોર્મ છે એમાં તમને પીડીએફની પણ આખું જે એનું જે એનું જગ્યા છે ત્યાં ત્યાં પીડીએફ પણ તમને મળી જશે તો તમારે શું કહું છે વારંવાર જે છે એ રિવિઝન કરવાનું છે મિત્રો ધારો કે આજે મેં આજે આપણે જોઈએ છીએ વિકસતી જાતિ માટેની યોજનાઓ બરાબર તો આ વિડીયોની અંદર પણ તમારે આની પહેલાં જે વિચરતી અને વિમુક્ત જાતિની જે યોજના છે એ પણ એકવાર ફરી જોઈ લેવાની છે અને પછી આ વિડીયો તમારે જોવાનો છે આના કારણે શું થશે કે તમે ધારો કે તમે આજે એક ધારો કે વિચરતી અને વિમુક્ત જાતિની યોજનાઓ તમે તૈયાર કરવા બેઠા તમને આજે એ કરતાં અડધો કલાક લાગ્યો બીજી વારમાં મિત્રો વીસ મિનિટ લાગશે પછી દસ મિનિટ લાગશે પછી પાંચ મિનિટ લાગશે અને પછી ખાલી તમારે જોવાનું જ રહેશે ઓકે તો એ રીતે તમે તૈયાર કરો કારણ કે હવે તમે આજે આ વિચારતી અને વિમુક્ત જાતિની યોજના એકવાર જોઈ લેશો એ ડેટા તમે પહેલાં જોઈ લો પછી તમે જે છે એ જે વિકસતી જાતિ છે એના ઉપર આવો તો શું થશે એક ફ્લોમાં તમારા મગજની અંદર જે છે એ ડેટા છપાઈ જશે ઓકે અને પરીક્ષામાં તમને ચાર ઓપ્શન પડશે તો તમને ફટ દઈન જે છે એ ત્યાં એક્ઝેક્ટ એટ મોમેન્ટમાં તમને ખ્યાલ આવી શકશે ઓકે તો હું પૂરેપૂરો મારો પ્રયાસ કરું છું કે સરળમાં સરળ પદ્ધતિથી હું તમારા મગજની અંદર ડેટા બેસાડી શકું પણ મને સામે તમારો રિસ્પોન્સ પણ એવો જોઈશે કે તમે એના ઉપર એટલું વર્ક કરો ઓકે ખાલી મારી આગળથી અહીંયાથી ફક્ત તમે ખાલી લેક્ચર જોઈ લેશો તો મિત્રો એટલું જે છે એ બે આપણે કહીએ તો પૂરતું નથી પણ ખાસ શું કે તમારે પણ વારંવાર જે છે એ આ યોજનાઓ જે છે એ હું જે રીતે તમને સમજાવું તમારે વારંવાર એનું પીડીએફ હોય કે તમે કોઈ જગ્યાએ લખતા હોય તો એમાંથી તમારે રિવિઝન કરવાનું છે ઓકે ક્લિયર છે વસ્તુ નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો ખાલી જસ્ટ હું આ ઉપર તમને થોડીક માહિતી આપી દઉં જે આપણે જોઈ જ ગયા છીએ તો એકવાર ફરી મગજમાં ડેટા આખું ક્લિયર થઈ જાય ઓકે વધારે ટાઈમ નહીં લો મહિલા સમૃદ્ધિ યોજના છે ફક્ત મહિલાઓ માટેની યોજના છે હવે આ યોજનાની અંદર વિચરતી અને વિમુક્ત જાતિ માટે આપણે આ યોજના છે મેં તમને વાત કરી હતી ખાસ ખ્યાલ રાખજો કે આ યોજનાઓ જે છે એ બીજી 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 મહિલાઓ માટે પણ હોય છે મતલબ કે બીજી જાતિઓ માટે પણ હોય છે પણ એના વિશે આપણે આખો અલગ અભ્યાસ કરીશું આગળની જે યોજનાઓ છે એમાં આપણે અલગ અભ્યાસ કરીશું પણ અત્યારે આપણે આના માટે યાદ રાખીશું ઓકે તો ખાસ આવકની મર્યાદા કેટલી છે મિત્રો ત્રણ લાખ સુધી એની આવકની મર્યાદા છે હવે આની અંદર લોનની મર્યાદા સાઠ હજાર સુધી છે ખાસ ખ્યાલ રાખજો અને ચાર ટકા વ્યાજ છે અને અડતાલીસ સરખા માસિક હપ્તા છે ઓકે ચાર ટકા વ્યાજ છે અડતાલીસ સરખા માસિક હપ્તા છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો જો ગુજરાત વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા અન્વયે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત લાભાર્થી માટે વ્યાજનો વાર્ષિક દર કેટલો રાખવામાં આવ્યો છે આ ક્વેશ્ચન એ સિનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ બે હજાર વીસમાં લેવાય એની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે તો આપણો મિત્રો જવાબ શું આવશે ચાર ટકા તમે અહીંયા જોઈ શકો છો કે મહિલા સમૃદ્ધિ યોજના છે તો એમાં વ્યાજનો દર કેટલો છે વાર્ષિક તો ચાર ટકા બેઠા ક્વેશ્ચન તમને જે છે એ આપણી આ યોજનાઓમાંથી તમને બેઠા ક્વેશ્ચન એક્ઝામમાં પાછળની એક્ઝામમાં તમને દેખાયા છે ઓકે અને એના પર જ આપણે ફોકસ કરવાનું છે કે બેઠું કન્ટેન્ટ એવું વાંચે કે જ્યાંથી એક્ઝામની અંદર ડાયરેક્ટ જ આવે ઓકે કારણ કે યોજનાઓ એવી છે મિત્રો કે તમારે એને થોડુંક જે રીતે આપણે અન્ય સબ્જેક્ટમાં થોડુંક ભાર આપીએ છીએ પર્ટિક્યુલર વધારે વાત તો હું એટીડીઓ માટે જ કરીશ કે આમે આમાં જે છે આપણે એટીડીઓ પર થોડુંક એની યોજનાઓ છે એના પર થોડુંક વધારે ભારણ આપીશું ઓકે અને હજુ તો મિત્રો થોડોક ટાઈમ છે તો એનો સદુપયોગ કેમ ના કરીએ ઓકે તો જોઈએ આગળની જો યોજના આપણે ક્વેશ્ચન જોયો હવે જોઈએ મિત્રો માઇક્રો ફાઇનાન્સ લઘુ ધિરાણ યોજના હવે લઘુ ધિરાણ યોજના જે છે મિત્રો એ ખાસ કરીને જે નાના વ્યવસાય છે જે સ્મોલ બિઝનેસ કહીએ છીએ આપણે તો એને શરૂ કરવા માટે જે છે એ માઇક્રો ફાઇનાન્સ યોજના એ શરૂ કરવામાં આવી છે ઓકે બીજી વાત કરું મિત્રો તો આમાં પણ જે કુટુંબની મર્યાદા જે છે આવક મર્યાદા એ આપણે ત્રણ લાખ રાખેલી છે ઓકે ખાસ ખ્યાલ રાખજો તમને વિચરતી અને વિમુક્ત જાતિ માટે કોઈ પણ યોજના આવે તો ખાસ ત્રણ લાખ આવક મર્યાદા ફિક્સ છે હવે એ પછી આપણે વારે વાર આપણે હવે આ ધારો કે આવક મર્યાદા પૂછાય તો દર વખતે આપણે યોજના વાંચીએ તો એમાં આપણે આવક મર્યાદા ફરી યાદ નહીં રાખીએ ઓકે ત્રણ લાખ ફિક્સ મગજમાં ફિક્સ કરી નાખો વિચરતી વિમુક્ત જાતિની યોજના આવે એટલે ત્રણ લાખ આવક ફિક્સ છે ઓકે ક્લિયર છે લોનની મર્યાદા સાહીઠ હજાર સુધીની છે હવે આમાં જે છે માઇક્રો ફાઇનાન્સ યોજનામાં આ જે દર છે એ કેટલો છે પાંચ ટકા છે અને અડતાલીસ સરખા માસિક હપ્તામાં વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા માઇક્રો ફાઇનાન્સ યોજના અંતર્ગત આપેલા ધિરાણમાં વ્યાજનો વાર્ષિક દર કેટલો રાખવામાં આવ્યો છે તો તમને ઓપ્શનમાં છે સાડા ચાર ટકા પાંચ ટકા ચાર ટકા અને ત્રણ ટકા તો આપણો આન્સર શું આવશે મિત્રો આમાં જે છે એ પાંચ ટકા આપણે હમણાં જ જોયું કે જે છે કઈ કઈ યોજના છે માઇક્રો ફાઇનાન્સ યોજના તો માઇક્રો ફાઇનાન્સ યોજના તમે આ જોયું હવે આની તમે જુઓ કે વ્યાજનો વાર્ષિક દર કેટલો છે પાંચ ટકા ડાયરેક્ટ આ જે ક્વેશ્ચન જે છે એ તમને એક્ઝામમાં અહીંથી જોવા મળે છે ઓકે નેક્સ્ટ વાત કરીએ આ એટલા માટે રિવિઝન કરાવું છું મિત્રો કે થોડુંક આપણા મગજની અંદર ડેટા પાછો ક્લિયર થઈ જાય ન્યૂ આકાંક્ષા યોજના એ પર્ટિક્યુલર શૈક્ષણિક લોન છે શૈક્ષણિક માટે શૈક્ષણિક જે શિક્ષણ માટેની જે લોન મળે છે આપણને બીજી વાત કરું તો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ માટેની આ લોન આપવામાં આવે છે અને એ મર્યાદા કેટલી છે મિત્રો દસ લાખની મર્યાદા છે ઓકે કુટુંબની વાર્ષિક આવક મેં તમને કીધું એમ ત્રણ ટકા સોરી ત્રણ લાખ હવે વ્યાજનો દર છે આમાં ચાર ટકાનો આપણને આપેલો છે ખાસ ખ્યાલ રાખીએ કે ભાઈ ન્યૂ આકાંક્ષા યોજના છે તો ન્યૂ આકાંક્ષા યોજનાની અંદર વાર્ષિક દર ચાર ટકા છે આ કોના માટે તો વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીનીઓ માટે દર છે એ ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે ઓકે આ લોન છે એ સોરી આ ધ્યાને ન લેતા આ ખોટું છે આટલું તમે કેન્સલ કરી નાખજો અડતાલીસ નથી મિત્રો આ યોજનાની અંદર સાહીઠ સરખા હપ્તાની અંદર આ લોન જે છે એ ભરપાઈ કરવાની રહે છે ઓકે કેટલા હપ્તા તો સાહીઠ સરખા હપ્તાની અંદર મતલબ કે બાર મહિના લેખી આપણે પાંચ વર્ષની અંદર આ લોન જે છે એ પેડ અપ કરી દેવાની હોય છે ઓકે આ ભૂલ છે અહીંયા ટાઈપ થઈ ગયું છે તો આ તમે ધ્યાને ન લેતા નેક્સ્ટ આપણે વાત કરીએ તો ન્યૂ સ્વર્ણિમ યોજના છે તો ન્યૂ સ્વર્ણિમ યોજનાની વાત કરીએ મિત્રો તો અને જાતિની મહિલાઓ માટે સ્વરોજગારી કરવા માટે યોજના છે એમાં વાત કરીએ મિત્રો તો લોનની મહત્તમ મર્યાદા કેટલી છે એક લાખ સુધી તમે આગળની યોજના જોશો તો લોનની મહત્તમ મર્યાદા કેટલી હતી મિત્રો તો દસ લાખ સુધી ખાસ આપણે આમાં ખ્યાલ રાખીએ આમાં જે છે એ ન્યૂ સ્વર્ણિમ યોજનાની અંદર એક લાખ સુધી મર્યાદા છે વાર્ષિક વ્યાજનો દર કેટલો છે પાંચ ટકા છે અને આ યોજનાની અંદર ધંધા અને વ્યવસાય માટે એક તો સો ટકા લોન આપવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ ખાસ ધ્યાન રાખીશું હપ્તામાં આ જે છે લોન ભરવાની હોય છે ઓકે તો આમાં એક લાખ સુધીની લોન છે અને આપણી આ યોજના હતી એમાં દસ લાખ સુધીની લોન છે ઓકે આમાં વ્યાજનો દર છે એ ન્યૂ આકાંક્ષા યોજના પૂછાય તો ચાર ટકા છે અને વિદ્યાર્થીની માટે આ દર સાડા ત્રણ ટકા છે ખાસ ખ્યાલ રાખીશું કે આ શૈક્ષણિક યોજના છે તો વ્યાજનો દર એમાં અપેક્ષાએ આપણે જે વ્યવસાયલક્ષી લોન હોય છે એની અપેક્ષાએ ઓછી જ હોય તો એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ તો ખાસ ખ્યાલ રાખીએ કે ચાર ટકા લોન જે છે એ ચાર ટકાના વ્યાજે મળે છે વિદ્યાર્થીનીઓ માટે સાડા ત્રણ ટકાના જ્યારે વ્યવસાય માટેની જે યોજના છે સ્વર્ણિમ યોજના એની અંદર એક લાખ સુધીની લોન એ પાંચ ટકાના વ્યાજે મળે છે ઓકે નેક્સ્ટ વાત કરીએ કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત કઈ યોજના અન્વયે એક લાખ રૂપિયાની મહત્તમ મર્યાદાની લોન આપવામાં આવે છે ઓકે

તો મેં ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન તમને શું પૂછ્યું છે કે ભાઈ અન્વયે કઈ યોજના અન્વયે એક લાખની મહત્તમ મર્યાદાની લોન મળે છે તો એક લાખ તો સ્વર્ણિમ યોજનાની અંદર ઓકે તો આપણો જે સાચો જવાબ થશે એ શું થશે ન્યૂ સ્વર્ણિમ યોજના આઈ હોપ કે ગયા લેકચરનો થોડોક ડેટા મગજમાં ક્લિયર થઈ ગયો છે અને ક્વેશ્ચન પણ આઈ થિંક એડ થયો છે તો આ ક્વેશ્ચન પણ ક્લિયર હશે હવે ઓકે નેક્સ્ટ આપણે યોજના ઉપર આગળ વધીએ તો જોઈએ મિત્રો કે ભાઈ ટેલેન્ટ પુલ યોજના ટેલેન્ટ એટલે આપણને ખબર છે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છોકરાઓ હોય અને પુલ એટલે આપણે થોડોક ધક્કો મારો ઓકે તો સામાન્ય રીતે એવા આ યોજના શેના માટે છે તો એવા વિદ્યાર્થીઓ જે છે વિચરતી અને વિમુક્ત જાતિના એવા એવા બાળકો કે જેમની અંદર ટેલેન્ટ ભરપૂર ભરેલું છે પણ એમને કોઈ એક ઓપોર્ચ્યુનિટી મળતી નથી ઓકે એમને એવી કોઈ સવલતો મળતી નથી એના માટેની ટેલેન્ટ પુલ યોજના છે કે ભાઈ ટેલેન્ટ છે એમને ધક્કો મારો ઓકે એમને એમનામાં આવડત છે તો એમને સપોર્ટ આપો એવી યોજના છે એ ટેલેન્ટ પૂર યોજના છે હવે આ યોજનાની અંદર મિત્રો પચાસ જે છે એ એકદમ બ્રિલિયન્ટ બાળકો જે કહી શકીએ આપણે તો એમને ઉત્તમ કક્ષાનું શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા કરવાની જોગવાઈ આ યોજના અંતર્ગત જે છે એ કરેલી છે હવે શું છે તો નામાંકિત શાળાઓમાં એમને પ્રવેશ અપાવવાનો ઓકે એમને સારી ધારો કે કોઈ અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તો ભાઈ એમને કોઈ સિટીની અંદર એવી સારી શાળામાં એમને પ્રવેશ કદાચ એમને નથી મળી શકતો એમના સપના પણ ન હોય એવા તો એમનામાં ટેલેન્ટ છે તો એમને ભાઈ એક સારી સ્કૂલની અંદર એમને પ્રવેશ અપાવો ઓકે અને એક સમાજની અંદર એમનું સ્થાન જે છે એ મજબૂત કરવું ઓકે જે જગ્યાએ એમને સમાજમાં એક દરજ્જો પ્રાપ્ત નથી એ બહુ જ એક લોઅર લેવલ પર છે તો એમને એક લેવલ પર લાવવું

એની પ્રવેશ પરીક્ષાની અંદર આ જે છે એમના માટે એક પ્રવેશ પરીક્ષા એક લેવામાં આવે છે અને એની અંદર સાહીઠ ટકા જેટલા ગુણ એ ક્વોલિફાઈ ગુણ અને આ સાહીઠ ટકા ગુણ એ ક્વોલિફાઈ થયા ઓકે ધારો કે તલાટી તલાટી કમ અરે મહેસૂલ તલાટીની એક્ઝામ લેવાય છે તો એની અંદર આપણને ખબર છે કે ભાઈ ચાલીસ માર્ક ચાલીસ માર્ક જે છે એ ક્વોલિફાઈ માર્ક છે એની ઉપર મેરિટ બને ભાઈ ચાલીસ માર્ક તો લાવવા જ પડે ઓકે એની ઉપર મેરિટ બને એમાં પછી મેરિટ બને તો એ જ રીતે સાહીઠ ટકા માર્ક્સ તો લાવવા જ પડે અને એની ઉપર પછી મેરિટ બને અને એ મેરિટની અંદર જે ટોપ ફિફ્ટી આવશે ટોપ પચાસ વિદ્યાર્થીઓ એમને આ યોજનાનો જે છે એ લાભ આપવામાં આવતો હોય છે ઓકે તો ખાસ કરીને ખ્યાલ એ રાખીએ કે ટેલેન્ટ પુલ યોજના જે છે એમાં વિદ્યાર્થીને કયા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે તો ધોરણ છ અને અગિયાર ખાસ ખ્યાલ રાખીએ કે ધોરણ છ અને અગિયારની અંદર આ યોજના અંતર્ગત એમને સારી નામાંકિત શાળાની અંદર પ્રવેશ અપાવવામાં આવે છે અને સહાય કેટલી છે તો ચાલીસ હજાર રૂપિયાની આઈ હોપ કે આ જે વસ્તુ છે આ ડેટા છે એ ક્લિયર થઈ ગયો હશે ઓકે નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ તો હવે મારે તમને યોજનાઓ જે ભણાવવાની છે એ યોજનાઓ વિકસતી જાતિ માટેની યોજનાઓ છે ઓકે હવે બહુ આપણે એમાં નહીં પડે કે આ જાતિઓ કઈ છે એક્ઝામની અંદર કઈ તમને જાતિ આપેલી હોય અને કઈ જાતિ છે એવું ન પૂછાય દરેકે દરેક જાતિઓ એ સરકાર દ્વારા જે છે એ બહાર પાડેલું છે કે આ જાતિઓ ભાઈ આમાં આવશે ઓકે તો એના મતલબ જે એક્ઝામ ઓરેન્ટેડ નથી એમાં હું તમારો ખોટો વધારે ટાઈમ વેસ્ટ કરીશ નહીં અને ખોટું મગજ પણ ભારણ પણ પડવું જોઈએ નહીં એ જ વસ્તુ પર ફોકસ કરવાનું છે જે એક્ઝામમાં તમને ડાયરેક્ટ દેખાય ઓકે તો આ યોજના જે છે એ વિકસતી જાતિ માટેની જે યોજનાઓ છે હવે જે સોશિયલ ઇકોનોમિકલ જે બેકવર્ડ ક્લાસ છે એની અંદરથી પર્ટિક્યુલરલી અમુક જાતિઓ સરકારે જે છે એનું લિસ્ટ સરકારની વેબસાઇટ ઉપર હોય જ છે સરકારે જાહેર કરેલી છે તો એ જાતિની જે એ જાતિના જે માણસ હોય જાતિના વ્યક્તિઓ છે એમના માટે જે છે આ યોજનાઓ સરકારે બહાર પાડી છે તો આ યોજનાઓ કઈ છે તો પહેલી જે યોજના છે મિત્રો પ્રી એસએસસી શિષ્યવૃત્તિ તો ખાસ જોઈએ મિત્રો કે ભાઈ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કેટલી છે તો કે ભાઈ પાંચસો રૂપિયા ખાસ આ ડેટા ખાસ મગજમાં રાખજો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે હું તમને આગળ બતાવું છું પણ આ ડેટા છે એ તમારે ખાસ મગજની અંદર છાપી દેવાનો છે ઓકે ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે આ જે શિષ્યવૃત્તિનો દર વાર્ષિક સાડા સાતસો રૂપિયા જે છે એ નક્કી કરવામાં આવ્યો છે વાત કરીએ કે ભાઈ ધોરણ હોય તો એને પાંચસો રૂપિયાનો જે છે એ આ શિષ્યવૃત્તિ દર એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ છ થી દસ ની કન્યા હોય તો એમના માટે જે છે એ સાડા સાતસો રૂપિયા જે છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે

તો ધોરણ પાંચ ની કન્યા જે છે તો એમને જે છે એ પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે કેટલી સહાય ધોરણ 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 માટે અને જે જે કન્યા કન્યા છે છે ઓકે એમને સાડા સાતસો રૂપિયાની જે છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે આઈ હોપ કે આ જે ડેટા છે એ તમને ક્લિયર થઈ ગયો હશે એક થી ચાર માટે તો આ લોકોને પણ પાંચસો રૂપિયા જ મળવાપાત્ર છે એ કન્યા હોય કે પછી

તો એ જે શિષ્યવૃત્તિની રકમ છે કેટલી છે તાલીમ માટે ખાસ જોઈએ મિત્રો તો આ તાલીમ માટે લાયસન્સની તાલીમ લેવા માટે પચીસ લાખની જે લોન છે એ આપવામાં આવતી હોય છે આ યોજના આગળ પણ બિન અનામત વર્ગ માટે પણ આવશે ત્યારે હું તમને ફરી રિવિઝન કરાઈશ મગજમાં યાદ દેવડાઈશ ભાઈ આપણે આપણે આ આ વિકસતી જાતિ માટે પણ યોજનાઓ જોઈ ગયા ઓકે વ્યાજનો દર જે છે એ ચાર ટકા લેખે ચાર ટકા લેખે આમાં વ્યાજ લેવામાં આવે છે રકમ કેટલી તો પચીસ લાખ રૂપિયા વ્યાજ કેટલું ચાર ટકા અને આવક મર્યાદા આમાં કોઈ જ આવક મર્યાદા છે નહીં ઓકે આ જે યોજના છે એની અંદર કોઈ પણ પ્રકારની આવક મર્યાદા ફિક્સ કરવામાં આવી નથી જો તમે વિકસતી જાતિમાં હો તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે આવક મર્યાદા કોઈ છે નહીં ઓકે તો પચીસ લાખ ખાસ આ ડેટા ખાસ યાદ રાખવાનું છે કોમર્શિયલ પાયલટની યોજના માટે કેટલા તો પચીસ લાખ રૂપિયા એ તમારે ખાસ જે છે એ મગજની અંદર ફિટ કરવાનો છે ઓકે નેક્સ્ટ વાત કરું મિત્રો તો જીએસએસએસબીની જે એસઆઈ બ્યુટી અને હેર કેરની જે એક્ઝામ છે એની અંદર બે હજાર ઓગણીસની અંદર ક્વેશ્ચન પૂછાયો છે કે ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે કોમર્શિયલ પાઇલટની તાલીમ માટે કેટલી લોન જે છે એ આપવામાં આવે છે તો આ ક્વેશ્ચનની અંદર તમને ચાર ઓપ્શન એવા આપ્યા છે કે 25 લાખ દસ લાખ પંદર લાખ અને વીસ લાખ મિત્રો ઓપ્શન પણ જે છે એ કન્ફ્યુઝિંગ જ આવશે તમને ઓકે એનું કારણ છે કે તમે એક્ઝામની અંદર યોજનાઓ ઘણી બધી તૈયાર કરી હશે ઓકે તો એ વખતે તમને આમાંથી એક્ઝેક્ટ મગજમાં યાદ આવે તો પણ તમે કન્ફ્યુઝ થાઓ તો એટલા જ માટે તમને જે એમના જે રેન્જિંગ છે જે એમના ઓપ્શન આપવાની રેન્જ છે એ બહુ નજીક નજીકની હશે તો ખાસ આપણે શું યાદ રાખીશું મિત્રો કે વિડિયો તો જોઈએ એની જે પણ આંકડાકીય માહિતી છે એક રફ કાગળ તમે અત્યારે રાખો અને એની અંદર બે ત્રણ વાર તમે જોડે જોડે લખી નાખો નેક્સ્ટ એકવાર વિડીયો જોઈ લો બે વાર વિડીયો જોઈ લો અને પછી શાંતિથી એક આખી યોજના તમારા 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 હાથે લખેલી એક કાગળમાં લખો ઓકે એક ચોપડો વ્યવસ્થિત બનાવો એનો અને એ જ તમારે જે છે એ પીડીએફ તો ઠીક છે પણ તમે તમારા જાતે તમારા હાથે લખો એ તમને વધારે જે છે એ મગજની અંદર ઉતરશે ઓકે અને એ તમે જે વ્યવસ્થિત લખેલું હશે તો એક્ઝામની અંદર તમને એ લખેલું પણ યાદ આવી જશે ઓકે તો ખાસ ડેટા માટે ડેટા મિત્રો યાદ આ રીતે જ રહેશે ઓકે ડેટા યાદ રાખવા માટે બીજી કોઈ પદ્ધતિ છે નહીં ડેટા આપણે આ રીતે જ યાદ રાખીશું એને વારંવાર આપણે મેં તમને કીધું કે ડૉક્ટર પાસે આપણે જઈએ તો તાવ આવે તો આપણને ભાઈ કહે કે ભાઈ સવાર બપોર સાંજની ત્રણ ત્રણ એક એક ગોળી આપણે સવાર બપોર સાંજ જમ્યા પછી લઈ લેવાની એ જ રીતે કોઈક ફેક્ચ્યુઅલ ડેટા છે આંગણાકીય માહિતી છે આપણને યાદ નથી રહેતી એક જ રસ્તો કરવાનો સવારે બ્રશ કરી સવારે નાસ્તો એના પછી નાસ્તો કરીને બપોરે જમીન રાતે જમીન એક એક વખત આપણે એ ડેટા ચોપડી ખોલીને એક વખત જોઈ લેવાનું ઓકે તો દરેકે દરેક વસ્તુ જે છે એ મગજમાં તમારા ક્લિયર થઈ જશે અને વારંવાર મિત્રો મગજની સામે તમે લખેલું આવશે તો તમને એક ઇમ્પેક્ટ પડશે વારંવાર જોયેલી વસ્તુ હંમેશા આપણને યાદ રહી જતી હોય છે ઓકે અને હું તમને એ પણ સલાહ આપીશ કે ક્યાંક તમને કોઈ પર્ટિક્યુલર એક યોજનાની અંદર ક્યાંક તકલીફ થાય છે તો આ તકલીફ કઈ રીતે દૂર કરી શકાય તો તમે જ્યાં પણ વાંચવા બેસો છો તો ત્યાં આગળ તમારું જે પણ ટેબલ હોય તમે જે પણ જગ્યાએ વાંચવા બેસો ત્યાં સામે મિત્રો એક કાગળની અંદર તમે લગાવી દો યોજના અને એમાં જે આંકડાકીય માહિતી છે તમે લગાવી દો તો ઉઠતા બેસતા તમને દેખાશે તો આ એક બહુ મોટો જે છે એ ઇમ્પેક્ટ એ જે તમારા એક્ઝામની અંદર પડશે તો ખાસ વારંવાર જોયેલું હશે તો તમને મગજની અંદર ફર એકદમ ઇન્સ્ટન્ટમાં એ છે લાઈટ થશે અને એક્ઝામની અંદર ચાર ઓપ્શન આપેલા હોય તો આંકડાકીય માહિતી મિત્રો આ જ રીતે યાદ રહેશે આના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં નેક્સ્ટ વાત કરીએ તો આ યોજનાની અંદર મિત્રો કે વિકસતી જાતિ માટેની જે યોજના છે કલ્યાણકારી યોજનાઓ એમાં કોમર્શિયલ પાઇલટ માટે કેટલી તાલીમ આપવામાં કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે તો આ જે લોન છે મિત્રો એ 25 લાખ સુધીની જે છે લોન આપવામાં આવતી હોય છે ઓકે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સમાજ શિક્ષણની શિબિરો તો મિત્રો એક એક સમાજમાં અમુક વર્ગ એવો હોય છે કે જે શિક્ષિત શિક્ષણથી બહુ જ દૂર હોય છે અને આવા લોકોને એક અવેર કરવા માટે એમાં જાગૃતિ ફેલાવવા માટે આવી શૈક્ષણિક શિબિરો યોજવામાં આવતી હોય છે અને આ જે શિબિરો છે મિત્રો હવે આ શિબિરો માટે જે સરકાર તરફથી પર શિબિર માટે પંદર હજારનો જે છે એ ખર્ચ આપવામાં આવતો હોય છે તો તમને પૂછાય કે સમાજ શિક્ષણની શિબિરો વિકસતી જાતિ માટે ઓકે વિકસતી જાતિ માટે સમાજ શિક્ષણની શિબિરો દીઠ સરકાર તરફથી કેટલો ખર્ચ કરવામાં આવે છે ઓપ્શનમાં મિત્રો નજીક નજીકનો ઓપ્શન હોય દસ હજાર પંદર હજાર કે પચીસ હજાર માહિતી ખાસ આપણે જોઈશું કે પંદર હજારનો ખર્ચ એ સમાજ શિક્ષણની શિબિરો પાછળ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ તો જીએસએસએસબીની એસઆઈ કેમિકલ બે હજાર ઓગણીસની એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન પૂછાયો કે ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજના શિક્ષણ માટે યોજાતી રાજ્યમાં વિકસતી જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજના શિક્ષણ માટે યોજાતી શિબિર દીઠ કેટલો ખર્ચ કરવામાં આવે છે ઓકે તો મેં તમને કીધું કે એકદમ નજીક નજીકના તમને ઓપ્શન આપેલા હશે પચીસ હજાર ત્રીસ હજાર વીસ હજાર અને આપણી જોડે ઓપ્શન જે છેલ્લો ડી છે એ કેટલો છે મિત્રો પંદર હજાર ઓકે ક્લિયર છે તો આ ખાસ આપણે યાદ રાખીશું કે ભાઈ સમાજની જે શિક્ષણની જે શિબિરો છે એના માટે સરકાર તરફથી પંદર હજારનો જે ખર્ચ એ કરવામાં આવતો હોય છે ખાસ મિત્રો એકવાર હજુ તમને આ યોજનાઓ જે છે એકવાર હજી હું એક તમને રિપીટ કરાવી દઉં એના પહેલાં આપણે કુટીર ઉદ્યોગો માટે પણ આપણે સહાય જોઈ લઈએ પછી બધી યોજનાઓ એકવાર રિપીટ કરાવી દઉં ઓકે તો ભાઈ પાત્રતાના માપદંડો શું છે તો ખાસ મિત્રો વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે કઈ યોજના તો કુટીર ઉદ્યોગો માટે કુટીર ઉદ્યોગ જે નાના ઉદ્યોગ છે એમાં નાણાકીય જે સહાય આપવામાં આવે છે તો એમાં મિત્રો જે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ અને વીસ હજાર છે આ આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે એ એક લાખ અને પચાસ હજાર છે ડેટા ક્લિયર કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને વાર્ષિક શહેરી વિસ્તાર માટે કેટલી એક લાખ પચાસ હજાર ક્લિયર છે વસ્તુ નેક્સ્ટ વાત કરું તો ભાઈ બેંક આની અંદર મિત્રો આ જે કુટિર ઉદ્યોગ યોજના છે આ જે કુટિર ઉદ્યોગો માટેની જે યોજનાઓ છે નાણાકીય સહાય આપવામાં આવે છે એમાં મિત્રો બે પ્રકારની યોજના છે કે બેન્કેબલ યોજના અને એક માનવ ગરિમા યોજના હવે બેન્કેબલ યોજના છે મિત્રો એમાં યુનિટ કોસ્ટના તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા સાડા તેત્રીસ ટકા ઓકે મતલબ કે ત્રીજા ભાગના આપણે ત્રીજા ભાગ જેવા આપણે ગણી શકીએ ઓકે તો યુનિટ કોસ્ટના પાંચ ટકા અથવા તો દસ હજારની મર્યાદામાં તમને સબસિડી આપવામાં આવે છે કેટલી તો ભાઈ મર્યાદામાં સબસિડી તમને એવું પૂછાય કે વિકસતી જાતિ માટેની જે યોજના જે છે એ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે એમની યોજના છે બેન્કેબલ યોજના તો આ યોજનાની અંદર મહત્તમ કેટલી મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે ઓકે તો સબસિડી જે છે મિત્રો દસ હજારની તમને સબસિડી આપવામાં આવે છે બીજી વાત કરું તો તો અતિ 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 પછાત 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 જાતિ જાતિ છે છે ઓકે જાતિને યુનિટ કોસ્ટના પચાસ ટકા અથવા તો દસ હજારની મર્યાદામાં એ છે સબસિડી આપવામાં આવતી હોય છે એમાં કેટલી છે તો પચાસ ટકા અથવા વધુમાં વધુ દસ હજાર મતલબ કે મિત્રો માનો કે તમારા જે સબસિડીની રકમ તમારી થતી હોય પચાસ ટકામાં ધારો કે દસ હજાર કરતાં ઓછી થતી હોય તો પચાસ ટકા સબસિડી પણ ધારો કે તમારી સબસિડીના પચાસ ટકામાં એ રકમ દસ હજારથી વધી જાય છે તો મહત્તમ દસ હજારની સબસિડી તમને આ યોજનાની અંદર આપવામાં આવતો છે મેં તમને સમજાવ્યું છે કે ઓછામાં ઓછી અને આ જે આમાં જે કોઈ રકમ આપી હોય એમાં ક્લેશ હોય તો કઈ રીતે મેં તમને આગળની યોજનામાં ક્લિયર કર્યું છે કે ભાઈ જે ઓછું હશે તે આપવામાં આવશે નેક્સ્ટ વાત કરું કે માનવ ગરિમા યોજના આમાં મિત્રો સ્વરોજગારી કિટ્સ આપવામાં આવે છે શું સ્વરોજગારી આપવામાં આવે છે નેક્સ્ટ પછાત વર્ગના કલાકારોને કળા કૌશલ્યના સાધનો ખરીદવા પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપે છે કોઈક કલા કારીગરીમાં કોઈ પેશો હોય કે ભાઈ કલા કારીગરીનો કોઈ વ્યવસાય કરે તો એમાં એને પાંચ હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે ખાસ એક ક્વેશ્ચન કોઈક જીપીએસસીની એક્ઝામમાં ડીઆઈએસ ઓ કેસની કોઈક એક્ઝામમાં ક્વેશ્ચન આ પૂછાયો કે નીચે પૈકીની કઈ યોજના અંતર્ગત જે છે એ લાભાર્થીઓને સ્વરોજગારી માટે કિટ્સ આપવામાં આવે છે ઓકે કિટ્સ આપવામાં આવે છે અને ઓપ્શનમાં હતું બેન્કેબલ યોજના માનવ ગરિમા યોજના અને બીજી પણ બે ઓપ્શનમાં બીજી પણ બે યોજનાઓ હતી ઓકે અત્યારે એક્ચુઅલી હું એક્ઝેક્ટ હું રિકોલ નથી કરી શકતો પણ આવો ક્વેશ્ચન ક્યાંક જીપીએસસી ક્લાસ થ્રીમાં પૂછાયેલો છે તો સ્વરોજગારી કિટ્સ આપવામાં આવે છે તો આ સ્વરોજગારી કિટ્સ એક કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે તો એ છે એ માનવ ગરિમા યોજના ખાસ ખ્યાલ રાખજો કે માનવ ગરિમા યોજના અંતર્ગત કિટ આપવામાં આવે છે કલાકારી ગરીમા કોઈ કૌશલ હોય એમના કોઈ એવું વિશિષ્ટ એમને એમ જોડે આવડત હોય તો એમને પાંચ હજારની નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે ઓકે હવે આપણે જોઈએ તો મિત્રો સાત ફેરા સમૂહ લગ્ન માટે નાણાકીય સહાય ઓકે તો મિત્રો આ જે વિડીયો છે એમાં આપણે આ યોજના આપણે પાછળથી જોઈશું અત્યારે ફરી આપણે આ વિડીયોની અંદર જે પણ યોજના જોઈ એ ફટાફટ એકવાર હું તમને રિવિઝન કરાવી દઉં ઓકે આના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં કારણ કે બહુ એક સાથે આપણે હું તમને એક સાથે મગજની અંદર બહુ ભાર આપવા માંગતો નથી ખાસ પ્રી પ્રીએસએસસી શિષ્યવૃત્તિ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે પાંચસો રૂપિયા નવ દસના વિદ્યાર્થીઓ માટે સાડા સાતસો રૂપિયા પાંચની કન્યા માટે પાંચસો રૂપિયા કન્યા પૂછે પાંચની તો પાંચસો રૂપિયા પાંચથી નાની એકથી ચાર પણ એ પૂછવાની શક્યતા નથી એકથી ચાર માટે હશે તો એકથી ચાર માટે પણ પાંચસો રૂપિયા જ છે મિત્રો એકથી ચાર માટે પણ અને પાંચ આ જે એકથી આઠના વિદ્યાર્થીઓ પાંચસો રૂપિયા છે એમાં મેન્શન કરેલું છે તો પાંચની કન્યા માટે અહીંયા પાંચસો રૂપિયા મેન્શન કર્યું છે મતલબ કે એકથી ચારની કન્યા માટે પણ આ રકમ પાંચસો રૂપિયા જ છે કારણ કે એકથી આઠના વિદ્યાર્થીને આપતા હોય તો કંઈક ચાર એકથી જે ચારની કન્યાઓ છે એમને ના આપે એવું ના બને ઓકે આપતા જ હોય અને એ પાંચસો રૂપિયાની જ રકમ હશે ઓકે છ થી દસની વાત કરીએ તો કન્યા માટે જે રકમ છે કેટલી છે સાડા સાતસો રૂપિયાની રકમ છે આગળ જોઈએ તો આપણે ક્વેશ્ચન જોયો ઓકે આ ક્વેશ્ચન હવે જરૂર નથી આપણે એકવાર સોલ્વ કરી દીધો છે કોમર્શિયલ પાયલોટની યોજના માટે કેટલી તો પચીસ લાખની સહાય છે કોમર્શિયલ પાયલોટ માટે ચાર ટકા જે છે એ વ્યાજ છે હવે સમાજ શિક્ષણની શિબિરો માટે પંદર હજારનો ખર્ચ કરવામાં આવે છે કેટલો પંદર હજારનો ખર્ચ એ સમાજિક શિક્ષણની શિબિરો માટે કરવામાં આવે છે નેક્સ્ટ વાત કરું તો આજે કેટલો ખર્ચ કરવામાં આવે છે ક્વેશ્ચન પૂછાય છે આમાં કેટલો મિત્રો પંદર હજાર આપણે જોયું હમણાં નેક્સ્ટ જોઈએ કે કુટિર કુટીર ઉદ્યોગો માટે નાણાકીય સહાય કેટલી આપવામાં આવે છે તો કુટીર ઉદ્યોગો માટે પર્ટિક્યુલરલી આવક મળે એક લાખ વીસ હજાર છે એક લાખ પચાસ હજાર શહેરી માટે છે આ ગ્રામ્ય માટે છે હવે જો બેન્કેબલ યોજનાની અંતર્ગત તેત્રીસ પોઈન્ટ પાંચ તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા અથવા તો દસ હજારની મર્યાદામાં સબસિડી અથવા તો અતિ પછાત જાતિ હોય તો પચાસ ટકા અથવા દસ હજાર રૂપિયા ઓકે એ જ રીતે માનવ ગરિમા યોજના જે છે તો એમાં મિત્રો કિટ્સ આપવામાં આવે છે ઓકે આ જે છે એ કિટ્સ માટે યોજના છે કે એમને કોઈ કિટ્સ પર્ટિક્યુલરલી લાવી આપે સરકાર એનો કીટ્સનો ખર્ચો સરકાર કરે પછાત વર્ગના જે કલાકારીગરો છે કળા કૌશલ્યમાં નિષ્ણાત છે એમનામાં ફાવડ છે તો એના માટે સાધનો ખરીદવા પાંચ હજારની જે નાણાકીય સહાય છે એ એમને સરકાર તરફથી કરવામાં આવે છે ઓકે તો આ વિડીયોની અંદર આપણે આટલે રાખીએ છીએ ખાસ મિત્રો આ આપણો એક સહિયારો પ્રયત્ન છે ઓકે કે એકચ્યુઅલી આત્મનિર્માણ સાથે જોડાયો યશ સર જોડે મારી વાત પણ થઈ તો મિત્રો એવું લાગ્યું કે ના ભાઈ આ આમની જે પહેલ છે એમાં જોડાવા જેવું છે તો તમને પણ હું એટલું જ કહીશ કે તમે પણ વધુમાં વધુ તમારા જે સાથી મિત્રો છે એમના સુધી તમે આ એક કોન્સેપ્ટ જે છે એમના સુધી શેર કરો ઓકે તો કદાચ કોઈક આર્થિક અસમાનતાના કારણે જો કોઈને અન્યાય થતો હોય તો એ અન્યાય નહીં થાય ઓકે તો આ વિડિયો માટે આટલું જ મળીએ નેક્સ્ટેન ટેક કેર ગુડ બાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વે ખત્રી આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શેમાં તો આપણી સરકારી જે યોજનાઓ છે એમાં ફરી સરકારી યોજના તરફ આપણે આગળ વધીએ આપણે વિકસતી જાતિ માટે કેટલી યોજનાઓ જોઈ તો મિત્રો પ્રીએસએસસી શિષ્યવૃત્તિ યોજના આપણે જોઈ એના પછી આપણે જોઈ કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે નાણાકીય સહાય જોઈ એના પછી આપણે જોઈ સમાજ શિક્ષણની શિબિરો માટેની યોજના એના પછી આપણે જોઈ તો કુટીર ઉદ્યોગો માટે સ્વરોજગારી આપવા માટે નાણાકીય જે સહાય કરવામાં આવે છે એ જોયું એના પછી હવે આપણે જોઈએ તો ભાઈ સાત ફેરા સમૂહ લગ્ન માટે નાણાકીય સહાય ઓકે શાના માટે સાત ફેરા સમૂહ લગ્ન માટે નાણાકીય સહાય ખાસ કરંટમાં પણ આ યોજના રહેલી છે કેમ તો રિસેન્ટ એના બજેટની અંદર આ જે એની રકમ છે આ રકમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ઓકે તો ખાસ મિત્રો આપણે જોઈએ તો પાત્રતાના માપદંડો જે છે એ પાત્રતાના માપદંડો મેં તમને કીધું એમ કે ગ્રામ્ય વિસ્તારની માટે આગળની યોજનાની જેમ જ એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર વસ્તુ ક્લિયર છે મેઇન ફોકસ તેના પર છે તો ભાઈ ચેન્જ જે છે એ આ સહાયના ધોરણની અંદર ચેન્જ તમારો થયો છે અને ખાસ એક્ઝામિનર ક્વેશ્ચન પૂછે તો કરંટ રિલેટેડ પણ કદાચ એ વખતે કરંટમાં ચર્ચામાં ન પણ હોય પણ એક વખત ફેરફાર થઈ ગયો છે તો આ ડેટા ઉપર ધ્યાન વધારે જાય ઓકે તો આપણે પણ આ ડેટા ઉપર ધ્યાન થોડુંક વધારે આપીશું ક્લિયર વસ્તુ છે તો શરૂઆત કરીએ તો મિત્રો યુગલ દીઠ બાર હજારની સહાય કન્યાના નામે આપવામાં આવે છે આ જે સહાય હતી એ પહેલાં મિત્રો દસ હજારની હતી દસ હજારની સહાય હતી એ હવે બાર હજારની કરવામાં આવી છે બીજી વાત કરું તો સમૂહ લગ્ન માટે જે પણ સંસ્થા હશે કે જે સમૂહ લગ્ન કરાવતી હશે તો એ લોકોને પણ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે જે પહેલાં હું વાત કરું તો બે હજાર રૂપિયા હતા પણ આપણે અત્યારે જે છે એ અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી આ ડેટા હવે યાદ રાખવાનો છે નહીં હવે આ બધું ભૂલી જાઓ

તો બીજી જે યોજના છે એ લેખક અથવા કવિઓને જે વિકસતી જાતિના હોય અને એમને કોઈક પ્રકાશન કોઈ પ્રકાશન એમને કરવું હોય ઓકે તો એના માટે નાણાકીય સહાય આપવામાં આવે છે કેટલી સહાય એ જોઈએ તો ભાઈ પાત્રતા તો પહેલાં ભાઈ એ લેખક કે કવિનો જે લેખ છે એ સેના રિલેટેડ હોવો જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે એકવાર જોઈ લઈએ કે સર્જનાત્મક વિવેચનાત્મક અને સંશોધનાત્મક સહિત હાસ્ય બાળ સાહિત્ય અને સામાજિક જેવા મૌલિક લખાણ એમાં હોવું જોઈએ એટલું ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ આ વસ્તુ છે નહીં પણ ઇમ્પોર્ટન્ટ શું છે મિત્રો તો ખાસ આપણું જે છે આ સહાયનું ધોરણ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કેટલી સહાય આપવામાં આવે છે તો મિત્રો દસ હજાર દસ હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આ લોકોને જે સાહિત્ય પ્રકાશિત કરવું હોય એના માટે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ક્લિયર વસ્તુ છે આઈ હોપ કે સમજી ગયા હશો બહુ સારી રીતે આગળ વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું કુંવરબાઈનું મામેરું પણ તમને ખબર છે કે ચર્ચામાં છે બજેટની અંદર આમ આ જે યોજના છે એમાં પણ ફેરફાર થયો છે ઓકે તો ખાસ આપણે એ જોઈએ તો કુંવરબાઈનું મામેરું આવક મર્યાદા તો ખાસ યાદ રાખજો ગ્રામ્ય કક્ષાએ એકવીસ અને શહેરી કક્ષાએ એક પચાસ

મામેરા માટે જે છે એ દસ હજારથી ને વીસ હજારની અમને સહાય આપવામાં ખાસ આવે છે ખાસ આપણે એ પણ યાદ રાખીએ કે ભાઈ કોઈક એવું કુટુંબ હોય કે કન્યાઓ ત્રણ ચાર કન્યા હોય એ વધારે પણ હોય તો આવા કુટુંબની અંદર આ જે લાભ જે છે એ ફક્ત ને ફક્ત બે કન્યા સુધી જ મળવા પાત્ર છે ઓકે કે ઘણી વખત આપણે કુટુંબની અંદર એવું હોય છે કે બાળકની અપેક્ષા બાળકમાં એક છોકરાની અપેક્ષા વધારે હોય છે તો એના માટે જે છે એ એ લોકો આની જે કન્યાઓની સંખ્યા જે છે એ વધતી જાય છે ઓકે તો ખાસ શું યાદ રાખીશું કે આવા જે સમાજના દૂષણો ન થાય આવી એક વિચાર જે ધારા છે એ વિચારધારા થોડીક બદલાય અને જે છે એ બે કન્યા સુધી સરકાર આ લાભ આપ મતલબ કે આપે છે તો એમને કદાચ એવું થાય કે હવે ત્રીજા બાળક માટે કદાચ એ લોકો વિચારતા હો અને કદાચ કન્યા આવે તો હવે એમને લાભ નહીં મળે મતલબ કે એ લોકો જે છે એ એ પણ એ લોકો જે છે એ લોકો પણ આમ થોડુંક એમનું માનસિક પણ વિકાસ થશે ઓકે કે ભાઈ હવે ભાઈ જે સમાજની અંદર ફક્ત છોકરાની અપેક્ષા રાખવું એવું હવે ઈતાવ છે નહીં અને એ લોકોનું જે હોય છે કે આપણે વાત કરીએ એક આપણે એમનું એક એક આપણે આપણે કહીએ કે એમની કોઈક મજબૂરી ઓકે મજબૂરી તો ન કહી શકીએ પણ એમની અણસમજણ તો એ અણસમજણ પણ એમની દૂર થાય ઓકે એના માટે આ જે છે એ બે કન્યા સુધીનો લાભ એમને આપવા થાય છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તો મિત્રો બીજી જે એવોર્ડ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત ખાસ એમને જે છે એ એવોર્ડ આપવામાં આવે છે તો આ એવોર્ડ શું કહી શકાય આ એવોર્ડ શેના માટે હોય છે તો એ થોડુંક આપણે એક નજર કરીએ તો મિત્રો આ જે એવોર્ડ છે એ પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ એમને આપવામાં આવે છે હવે ખાસ યાદ રાખીએ કે આ લોકોની વિકસતી જાતિની વિકસતી જાતિ માટે જે કાર્યો થતા હોય છે તો એ કાર્યો માટે શું છે તો ભાઈ વિશિષ્ટ યોગદાન અથવા તો દાન કરનાર વ્યક્તિને આ રવિશંકર મહારાજ એવો એવોર્ડ આપવામાં આવે છે હવે ખાસ ધ્યાન રાખીએ હમણાં જે એક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો હતો અહીંયા શું છે તો આ જે એવોર્ડ છે એ ખાસ યાદ રાખજો વ્યક્તિને આપવામાં આવે છે કોને વ્યક્તિને અને આ એવોર્ડની અંતર્ગત એક લાખ રૂપિયાની સહાય અને પ્રશંસાપત્ર આપવાની એમાં જોગવાઈ છે તો એક લાખ રૂપિયા અને પ્રશંસાપત્ર બીજી વાત કરું આની અંદર તો નાલંદા એવોર્ડ જે છે આ નાલંદા એવોર્ડ એક ખાસ યાદ રાખે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સહિત દરેક નબળા વર્ગ જે વિકસિત જાતિની અંદર આવતા દરેક નબળા વર્ગ માટે આ જે યોજના છે

એવું કંઈક આનું આઈ થિંક નામકરણ જે છે એ થયું હતું ઓકે હવે એને એના પછી જે છે એ એમાં ફેરફાર થયો અને એનું નામકરણ એ નાલંદા એવોર્ડ આપ્યું ઓકે તો આપણે જોઈએ કે ભાઈ રવિશંકર મહારાજ એવોર્ડ માટે પર્ટિક્યુલર વ્યક્તિને અને એક લાખ રૂપિયા અને પ્રશંસાપત્ર જ્યારે નાલંદા એવોર્ડ માટે એક લાખનું એમને જે દાન છે એ એક લાખની રકમ છે એ પ્રોત્સાહિત રૂપે એમને આપવામાં આવે છે એક્ઝામ છે જી એસ એસએસબીની ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓ એસની એક્ઝામ બે હજાર ઓગણીસની આ ક્વેશ્ચન થોડુંક આપણે કહી શકીએ તો મિત્રો થોડોક તમને જે છે એ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન એક લેવલનો ક્વેશ્ચન થોડીક વિચાર શક્તિ થોડુંક તમારું કોન્સન્ટ્રેશન માગી લે વાંચતી વખતે અને તમે રાખ્યું હોય તો જ તમે આ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકો એવો ક્વેશ્ચન એક અહીંયા જોવા મળ્યો છે આ યોજનામાંથી તો શું છે તો ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે હવે પહેલો જ તમને ઓપ્શન આપ્યો છે નાલંદા એવોર્ડ પહેલો જ ઓપ્શન જે છે એ શું છે નાલંદા એવોર્ડ તો આ જે એવોર્ડ છે હવે પહેલું જ નાલંદા એવોર્ડ મગજમાં આવે એટલે આપણે કદાચ કોઈક જગ્યાએ વાંચ્યું હોય તો ઉતાવળમાં નાલંદા એવોર્ડ ટીક થઈ જાય સ્વાભાવિક વસ્તુ છે કે અંદર થોડીક હેસ્ટ હેસ્ટ એટલે ઉતાવળ ઉતાવળ હોય અને માહોલ એવો હોય તો ક્યાંક આવડતા પ્રશ્નોની અંદર આપણે ભૂલ કરી દેતા હોઈએ છીએ ઓકે તો આવી ભૂલ આ ભૂલ મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો કદાચ સચિવાલય બિનસચિવાલયની એક્ઝામ છે તો આવી ભૂલ તમને સારા મેરિટમાં તમે આવો છો તો તમને નીચે લાવી દેશે પણ જ્યારે વાત એટીડીઓની એક્ઝામની છે અને એકસો ચૌદ જગ્યાઓ છે તો આ જગ્યાઓ માટે એક ભૂલ તમને આવી નાની નાની અમથી ઉતાવળ તમને મેરિટમાંથી બહાર કરી દેશે તો ખાસ આપણે એ જે વર્ડ છે એ વર્ડ ઉપર ખાસ આપણે યાદ રાખીશું કે અહીંયા તમે જુઓ તો વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ છે તો મેં તમને કીધું એમ

આ કોન્સેપ્ટ આ યોજનામાંથી મતલબ આ એવોર્ડમાંથી આ બે એવોર્ડમાંથી ક્વેશ્ચન અગાઉ જે આવનારી એક્ઝામ્સ છે એમાં પૂછાઈ શકે છે ઓકે મિત્રો તમે ખાસ ખ્યાલ રાખજો આ ફક્ત હું એટીડીઓ પૂરતું જ નથી કહેતો બિન સચિવાલય સચિવાલયની એક્ઝામ હોય ક્લાસ થ્રીની કોઈ પણ એક્ઝામ હોય ઇવન

હવે જો યોજના છે એ છે અલ્પસંખ્યક સમુદાયના ઈસમો માટે યોજનાઓ કે જે ઓછી સંખ્યામાં છે અલ્પસંખ્યક સમુદાય જે છે એમના માટેની યોજનાઓ મિત્રો જે મેં તમને કીધું કે આ બધા સમુદાય એ ગુજરાત સરકાર દ્વારા પર્ટિક્યુલર છે હવે અંદર એવું ન પૂછાય કે આપેલ જ્ઞાતિમાંથી કઈ કઈ જ્ઞાતિ એ વિકસતી જાતિ કે જાતિમાં એવું ક્વેશ્ચન તમને નહીં પૂછાય એટલે બહુ આપણે એમાં ડીપમાં બહુ એ કરવાની જરૂર છે નહીં આપણે શું વધારે કરીશું તો જે એક્ઝામ ઓરિયન્ટેડ છે કે જે તમને ક્વેશ્ચન ડાયરેક્ટ એક્ઝામની અંદર દેખાય છે ઓકે તો એટલું ખ્યાલ રાખીએ કે અલ્પસંખ્યક સમુદાય એવા સમુદાય છે અને એની અંદર કઈ જ્ઞાતિ આવે છે એ

ઓકે ઓકે જે છે એ કેટલી રકમ સુધીની ટર્મ લોન તમને પૂછાય તો મહત્તમ જે છે એ ત્રીસ લાખ સુધીની ટર્મ લોન આ યોજના અંતર્ગત આ જે સમુદાયના જે છે એમને વ્યક્તિઓ છે એમને આપવામાં આવે છે બીજી વાત કરું તો ગામડાઓમાં જે પણ આની આવક મર્યાદા છે એ અઠાણું હજાર સુધીની છે અને શહેરની અંદર આવક મર્યાદા કેટલી છે તો ભાઈ એક લાખ અને વીસ હજાર ઓકે ગામડાની અંદર આવક મર્યાદા અઠાણું હજાર છે અને શહેરની અંદર આવક મર્યાદા એક લાખ વીસ હજાર છે ઓકે હવે આટલી આવક મર્યાદા સુધી છ ટકા વ્યાજનો દર એમને જોડેથી લેવામાં આવે છે હવે ખાસ મિત્રો આવક મર્યાદા આટલી બધી ઘણી બધી આવક મર્યાદાની અંદર અલગ અલગ છે તો તમને મેં તમને કીધું એમ કે વારંવાર આપણે રિવિઝન કરવું પડશે વારંવાર યોજનાઓને જોવી પડશે હું એવું મારો પ્રયત્ન કરું કે હું સરળ સમ સરળ સમજૂતી સાથે તમને સમજાવી તો દઉં પણ ફક્ત મારા બાજુથી આટલો એફર્ટ આપવાથી થશે નહીં બસ મતલબ કે પૂરેપૂરો જો આપણું જે આ જે આપણી એક મુહિમ આપણે પકડી છે એ સાર્થક ક્યારે થશે તો તમારો પૂરેપૂરો સપોર્ટ મળશે તો ને તો જ ઓકે તો તમારે શું કહો છે મિત્રો કે હું અહીંથી જે તમને આ યોજનાઓની જે પણ માહિતી જે પણ આપું છું ખાસ મેં તમને કીધું એમ કે કોઈ કાગળમાં આ જે ડેટા છે એ લખી દેવાનો છે ઓકે અને એને વારંવાર તમે એને રિવિ રિપીટ કરો ઓકે સવાર બપોર સાંજ તમને જે ડેટા ના યાદ રહે એ તમે વારંવાર એને જુઓ તો એક સમય એવો આવશે કે મગજની અંદર બધા જ જે આંકડાકીય માહિતી છે એ છપાઈ જશે અને જેવો તમને ચાર ઓપ્શન એક્ઝામની અંદર દેખાશે તો તમને ઇન્સ્ટન્ટ લાઈટ થશે કે ભાઈ આ યોજનાની અંદર આ જે જે છે આ આજ આ જ માહિતી સાચી છે આજ જે ધારો કે કોઈ આવક પૂછી હોય તો કેટલી આવક તો ભાઈ એક લાખ વીસ તો તમને ત્યારે ખબર પડી જશે બરાબર પણ એના માટે મહેનત આપણે અત્યારે કરવી પડશે ઓકે તો ખાસ તમે હું તમને એટલું જ કહીશ કે વારંવાર આંકડાકીય માહિતીનું રિવિઝન કરો કરો અને કરો એના સિવાય છૂટકો છે નહીં બરાબર હું અહીંયા તમને ભણાવીશ પણ તૈયાર તો તમારે કરવાનું જ છે બરાબર એમાં હું કંઈ કંઈ જાદુ જાદુની કોઈ છડીથી હું કંઈ તમને મગજમાં ઉતારવાનો છું નહીં હા તમને મગજમાં છપાય એવી સમજૂતી સાથે હું તમને સમજાવું છું પણ તમારે વાંચવી તો પડશે જ ઓકે આગળ આપણે વાત કરીએ તો આ જે યોજના છે મિત્રો હવે એક લાખ વીસ હજાર મર્યાદા સુધી છ ટકાનું વ્યાજ દર જે છે એ છે હવે એક લાખ વીસ હજારથી છ લાખની આવક મર્યાદા હોય તો આ વ્યાજ દર છે એ પુરુષ માટે આઠ ટકા છે અને સ્ત્રીઓ માટે જે છે એ કેટલો છે તો ભાઈ છ ટકા ઓકે એક લાખ વીસ હજારથી છ લાખની આવક ધરાવતા હોય તો એવા પુરુષો માટે આવક જે છે વ્યાજનો દર એ આઠ ટકા છે અને મહિલાઓ માટે વ્યાજનો દર છે એ કેટલો છે છ ટકા છે ક્લિયર વસ્તુ છે હવે રકમની જે ચૂકવણી છે તો ખાસ આપણે એ ખ્યાલ રાખીએ કે સાહીઠ સરખા હપ્તાની અંદર આ રકમની ચૂકવણી કરવાની રહેશે ખાસ આવા મિત્રો એક તો આ વ્યાજદર તમે ખાસ યાદ રાખજો કે પુરુષો માટે આઠ ટકા છે મહિલાઓ માટે છ ટકા છે અને એક લાખ વીસ હજાર સુધી તો બધા માટે છ ટકા છે ઓકે આટલું મારા ખ્યાલથી ઇનફ છે બીજું વધારામાં કે મોડી ચૂકવણી પર બે ટકા દંડનીય વ્યાજ તમારે આ યોજનાની અંતર્ગત ભરવું પડે છે કેટલી બે ટકા જે છે એ દંડનીય વ્યાજ કે તમે લેટ થાય છે લોન પેડ અપ કરવામાં તમારે લેટ થાય છે તો બે ટકા જેટલું દંડનીય વ્યાજ જે છે એ તમારે દંડ રૂપે ભરવું પડે છે ક્લિયર વસ્તુ છે કે મુદ્દતી ધિરાણ યોજના એક વસ્તુ ત્રીસ લાખ સુધીની લોન એક લાખ વીસ હજાર સુધી જે છે એ છ ટકા એનો વ્યાજનો દર એક લાખ વીસ હજારથી છ લાખ સુધી જે છે એ કેટલો છે આઠ ટકા છે સ્ત્રીઓ માટે કેટલો છે છ ટકા છે અને સાયન્ડ સરખા હપ્તા અને બે ટકા દંડનીય વ્યાજ આટલો ડેટા હવે તમે એકવાર કાગળમાં લખી નાખો કોણ કે સાહેબ યાદ ના રહે બરાબર અત્યારે તો યાદ રહી જશે અને બે ત્રણ વાર એનું રિવિઝન થશે મિત્રો આપોઆપ તમારા મગજની અંદર છપાઈ જશે ઓકે અઘરું છે નહીં આપણે વિચારીએ કે આપણને અઘરું લાગે તો આપણે મિત્રો એ તૈયાર કરતા જ નથી પણ ખાસ ધ્યાન રાખીએ કે જે અઘરું છે મિત્રો એમાં જ તૈયારી કરવાની છે અને એમાં જ આપણે જે છે એ આપણે એડવાન્સ તૈયારી કરીને જે બીજી કોમ્પિટિટર્વ આપણા છે એમના કરતાં આપણે એ જ ભાગની અંદર આપણે આગળ આવવાનું છે ઓકે તો નથી આવડતું નથી આવડતું કર્યા કરતા તમે ટ્રાય તો કરો પહેલાં યાદ રાખવાનો પ્રયત્ન તો કરો રહેશે યાદ અને મિત્રો અમારા પણ અનુભવ હોય છે બરાબર અનુભવના આધારે જ અમે તમને કહેતા હોઈએ છીએ દરેક અનુભવ તમારે કરવા એ જરૂરી નથી અમારા અનુભવોથી પણ તમે શીખી શકો છો અને એ જ અમે તમને અત્યારે અહીંયા જે છે એ કહી રહ્યા છે કે કઈ રીતે તમે આ જે છે એ યાદ રાખી શકો ઓકે આના સિવાય છૂટકો છે જ નહીં અને યાદ રહેશે જ અમે યાદ કર્યું છે અને તમને પણ યાદ જે છે એ રહેશે એ સો ટકા છે મિત્રો ઓકે વાત કરું મિત્રો તો જી એસબીની લાઇબ્રેરીયનની એક્ઝામ બે હજાર વીસના અંદર લેવાય એમાં જે છે આ ક્વેશ્ચન દેખાયો આપણને ઓકે તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન આ યોજનાઓમાંથી ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા જ છે જેના ઉપર એક્ઝામિઝનનું ફોકસ રહેતું જ હોય છે અને એ જ યોજના હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું ઓકે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ખાસ યાદ રાખીએ કે ભાઈ અલ્પસંખ્ય અલ્પ સમુદાય છે સંખ્યામાં જે સમુદાય છે એમના માટેની યોજના એ કોણ છે તો અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા આ યોજનાઓ જે છે એ બહાર પડતી હોય છે આ યોજનાઓ જે છે એ ચાલતી હોય છે આ યોજનાનો એ ધંધા વ્યવસાય સ્વરોજગારની પ્રવૃત્તિ માટે કેટલી રકમ સુધી વ્યક્તિગત ધિરાણ આપવામાં આવે છે ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો પાંચ લાખ દસ લાખ ત્રીસ લાખ અને વીસ લાખ મેં તમને કીધું એમ તમે આખું એનાલિટિકલ એનાલિટિક તમે યોજનાઓ યોજના એનાલિટિકલી વિચારીને તમે કરી દેખાશે એક્ઝામની અંદર શું દેખાશે ભાઈ અલ્પસંખ્યક સમુદાય આવી ગયું અલ્પસંખ્યક નાણાંના વિકાસ નિગમ આવી ગયું એટલે મગજની અંદર ઓપ્શનમાંથી લાઈટ થશે કે ભાઈ ત્રીસ લાખ વાળી સર કીધી હતી એ યોજના આઈ તો તમારી વખત ઇન્સ્ટન્ટ મગજમાં લાઈટ થશે કે ભાઈ કઈ યોજના તો ભાઈ ત્રીસ લાખ વાળી તો એક્ઝામની અંદર આ રીતે તમે જે છે એ સાચો જવાબ જે છે એ તમે ટીક કરી શકો છો પણ મહેનત તો થોડીક કરવી પડશે ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો મિત્રો શૈક્ષણિક ધિરાણ યોજના જે છે હવે શૈક્ષણિક ધિરાણ યોજના તો આ યોજનાની અંદર આપણે મિત્રો જોઈએ તો દેશમાં અભ્યાસ કરવા માટે પર્ટિક્યુલર દેશની અંદર અભ્યાસ કરવો હોય કેવો તો સ્નાતક કક્ષાનો કે નાથી ઉપરનો અભ્યાસ તો એના માટે પાંચ વર્ષ લેખે વીસ લાખ રૂપિયા મતલબ કે એક વર્ષના ચાર લાખ રૂપિયા વિદેશમાં અભ્યાસ કરવો હોય તો એક વર્ષના છ લાખ એમ ટોટલ ત્રીસ લાખ રૂપિયા આ યોજના અન્વયે મળવાપાત્ર થાય છે ઓકે તો વ્યાજનો દર છે મિત્રો તમને કીધું એમ કે ગામડાઓમાં અઠ્ઠાણું હજાર આ ડેટા ઝાજુ ફરક પડશે નહીં આ ડેટા ઘણી જગ્યાએ મતલબ આ મોસ્ટ ઓફ જગ્યાએ આ જે આપણે કહી શકીએ કે આવક મર્યાદા એ આવક મર્યાદા નહીં બદલાય પર્ટિક્યુલરલી ધારો કે અલ્પસંખ્યક સમુદાય છે તો આવક મર્યાદા સેમ જ હશે વિચારતી જાતિ છે આવક મર્યાદા હશે વિકસતી જાતિ છે આવક મર્યાદા જ મતલબ ફરક શેમાં પડશે તો વ્યાજના દરમાં કે ભાઈ એ શૈક્ષણિક યોજના છે કે કોઈ વ્યવસાયલક્ષી યોજના છે આ જ રીતે માઇનો જે ડિફરન્સ છે એ પડતો હોય છે અને એ જ એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ જ આપણે એક યોજનાની અંદર પર્ટિક્યુલર કે ભાઈ શૈક્ષણિક યોજના છે વ્યવસાયલક્ષી યોજના છે તો એના પ્રમાણે આપણે ડેટા જે છે એ યાદ રાખવાનો હોય છે તો ખાસ આપણે જોઈએ તો ગામડાની અંદર અઠ્ઠાણું ટકા સુધી અઠ્ઠાણું હજાર સુધીની આવક મર્યાદાને શહેરમાં કેટલી છે તો ભાઈ એક લાખ અને વીસ હજાર સુધી ઓકે આટલી આવક મર્યાદા હોય તો તમને કેટલો ત્રણ ટકા દર કેટલો વ્યાજ દર છે આમાં ત્રણ ટકા દર છે હવે એક લાખ વીસ હજારથી છ લાખની આવક મર્યાદા સુધી વિદ્યાર્થી હોય તો ભાઈ આ જે આવક છે એ એક લાખ વીસ હજારથી વધી જાય અને જો છ લાખ સુધી જાય છે તો એના માટે વિદ્યાર્થીઓ માટે કેટલો છે આઠ ટકા

જે લોનની ટકાવારી લોનના વ્યાજની ટકાવારી દ્રષ્ટિએ હોય તો શૈક્ષણિક માટે એ દર થોડોક ઓછો હશે જ્યાં ફેરફાર હશે ત્યાં ઘણી જગ્યાએ સમાન પણ હશે પણ હશે એનથી વધશે તો નહીં જ હશે તો કેટલો હશે ઓછો હશે તો તમે એ જોઈ શકો કે ભાઈ આ યોજના જે છે એ શૈક્ષણિક યોજના છે તો તમે એને યાદ રાખી શકો જો શૈક્ષણિક યોજના હોય તો વિદ્યાર્થીઓ માટે કોઈ ફરક નથી વિદ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક યોજના છે તો પાંચ ટકા છે અને વ્યવસાયલક્ષી યોજના છે તો છ ટકા છે ઓકે તો તમને આ પણ વસ્તુ જે છે એ ક્લિયર થઈ જશે નેક્સ્ટ વાત કરું કે રકમની ચૂકવણી એ પહેલામાં પણ 60 હપ્તા હતા આમાં પણ 60 હપ્તા બે ટકા દંડનીય વ્યાજ ઓલામાં પણ છે અને આમાં પણ છે તો અલ્પસંખ્યક અલ્પસંખ્યાનું તમારા સમુદાયની કોઈ પણ યોજના પૂછાય અને દંડનીય વ્યાજ આવે તમે અલ્પસંખ્યક દેખાય તો દંડનીય વ્યાજ તમે ચોક્કસ મુદતની અંદર તમે લોન પૂરી નથી કરી શકતા તો તમને જેવું તમને અલ્પસંખ્યક સમુદાય દેખાય અને દંડનીય વ્યાજની ટકાવારી પૂછી હોય તો કોઈ પણ યોજનામાં બે ટકા જ દંડનીય વ્યાજ એમાં લાગે છે તો આ રીતે તમે કયા સમુદાય માટેની જે યોજના છે એને એ દ્રષ્ટિએ પણ તમે એને જે છે એ બાયફર ગેટ તમે કરી શકો છો ઓકે ક્લિયર છે નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો માઇક્રો ફાઇનાન્સ યોજના પણ બહુ આપણે બહુ ભાર એકસાથે મગજ પર આપવું નથી ઓકે ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ આ યોજના જે છે એ આપણે આગળના વિડીયોની અંદર આપણે આગળ જોઈશું પણ મારો પ્રયત્ન છે કે આ વિડીયો તમે જુઓ તો આ જે માહિતી છે તમને યાદ રહી જવી જોઈએ ઓકે માહિતી મગજની અંદર છપાઈ જવી જોઈએ એક એવો મારો ઉદ્દેશ્ય છે તો શરૂઆત કરીએ મિત્રો આપણે ફરી એકવાર આપણે જોઈએ એક છેલ્લી યોજના છે આપણે જોઈ લઈએ ચાલો માઇક્રો ફાઇનાન્સ યોજના જે છે હવે આ યોજના છે ખાસ એ અલ્પસંખ્યક સમુદાયના જે જે પણ વ્યક્તિઓ છે તો એ જે ગ્રુપ હશે તો એની અંદર મિત્રો જુઓ કે પંચોતેર ટકાથી વધુ સભ્યો જે છે એ પર્ટિક્યુલર અલ્પસંખ્યક સમુદાયના હોવા જોઈએ કેટલા પંચોતેર ટકાથી વધુ સભ્યો અને પંચોતેર આ ખાસ તમે યાદ રાખો કે ભાઈ પંચોતેર ટકાથી વધુ સભ્યો જે છે આ સભ્યો એ અલ્પસંખ્યક સમુદાયના હોવા જોઈએ અને ગ્રુપ મિનિમમ કેટલા કેટલા વ્યક્તિઓની સંખ્યાવાળું ગ્રુપ જોઈએ તો એ સંખ્યા જે છે એ મિનિમમ ગ્રુપ વીસ જણનું તો જોઈએ જ ઓકે મતલબ વીસ વ્યક્તિઓ આની અંદર આ ગ્રુપની અંદર વીસ વ્યક્તિઓ તો હોવા જ જોઈએ ઓકે તો સભ્ય દીઠ તમને એક લાખનું ધિરાણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે હવે ખાસ ખાસ ધ્યાન રાખીએ મિત્રો આ યોજના જે છે એ મેં તમને કીધું એમ વ્યવસાયલક્ષી યોજના છે વ્યવસાયલક્ષી યોજનાની અંદર આ જે દર છે એ કેટલો છે સાત ટકાનો વ્યાજ દર છે થોડોક વ્યાજ દર ઊંચો હશે રકમની જે ચુકવણી છે એ છત્રીસ સરખા હપ્તે છત્રીસ સરખા હપ્તે મતલબ કે ત્રણ વર્ષની મર્યાદા માટે તમને આ જે લોન છે એક લાખનું ધિરાણ પર સભ્ય તમને આપવામાં આવે છે અને મોડી ચૂકવણી પર અહીંયા પણ તમે જોઈ શકો છો કે બે ટકા જ જે છે એ વ્યાજ તમારું એડ થાય છે દંડ તમારો જે બે ટકા તમારો જે છે એ દંડ ભરવો પડે છે તમે જો લોન એ મુદત વીતી ગયા પછી ભરો તો મતલબ કે પંચોતેર ટકાથી વધુ સભ્ય હોવા જોઈએ મિનિમમ સંખ્યા વીસની હોવી જોઈએ વ્યાજદર જે છે એ સાત ટકા છે હવે રકમની ચૂકવણી એ છત્રીસ સરખા હપ્તામાં ભરવાની છે અને વ્યાજ મોડી ચૂકવણી પર જે વ્યાજમાં તમને દંડ દંડ જે ભરવો પડે છે કેટલો છે તો બે ટકા ઓકે એકવાર ફરી યોજના એકવાર ઉપર હું તમને એક રિવિઝન કરી દઉં જેના કારણે ફરી ડેટા જે છે એ તમારા મગજની અંદર ક્લિયર થઈ જાય ક્લિયર ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી લઈએ તો મિત્રો અલ્પસંખ્યક સમુદાયના ઈસો માટે આપણે આ યોજનાની અંદર જોઈએ તો મુદતી લાખ વીસ હજાર શહેરમાં આવક મળતા અઠાણું હજાર ગામડામાં પુરુષો માટે આઠ ટકા સ્ત્રીઓ માટે છ ટકા ક્લિયર સાઈઠ સરકાર આપતા ને બે ટકા છે ક્લિયર શૈક્ષણિક ધિરાણ યોજના પાંચ વર્ષ માટે એક વર્ષના ચાર લાખ ચાર લાખ લખે વીસ લાખ પાંચ વર્ષ માટે જો વિદેશમાં અભ્યાસ કરવો હોય તો છ લાખ દેઠે છ લાખ પેટે ત્રીસ લાખ રૂપિયા હવે આ જે મિત્રો અમુક આ જે યોજના છે શૈક્ષણિક એ બિનઅનામત વર્ગ માટે પણ યોજના આવશે એમાં પણ આ ડેટા તો એ આ જ છે આમાં કોઈ ફેરફાર થતો નથી પણ હું તમને આગળ એ પર્ટિક્યુલર જે નિગમની જે હું યોજના લઉં મતલબ ઈડબ્લ્યુ એસની યોજના તો પછી એમાં જ હું તમને બધી યોજનાઓ કરાવું એટલે એમાં તમારે જે ડેટા છે એ એ પ્ર એ પ્રમાણે જ તમારા મગજમાં ફિટ થાય ઓકે એટલે તમારે બહુ કન્ફ્યુઝન ડેટાની અંદર થાય નહીં એની વાત આપણે પછી આપણા જે આગળના વિડીયો છે એમાં આપણે એ યોજના આવશે ત્યારે હું તમને ડીપમાં એ છે એ પણ તમને આ જે ડેટા છે એનો આપી દઈશ ઓકે તો ઉંમર મર્યાદા ખાસ યાદ રાખીએ તો ભાઈ શૈક્ષણિક ધિરાણ માટેની ઉંમર મર્યાદા એ તમારી સોળથી બત્રીસ વર્ષ છે અઠ્ઠાણું હજાર એક લાખ વીસ હજાર આ ડેટા તો સહેમ જ છે આવક મર્યાદા ત્રણ ટકા છે અરે વ્યાજનો દર જે છે ત્યાં સુધી ત્રણ ટકા છે અને એનાથી વધે આવક તો આઠ ટકા અને વિદ્યાર્થીઓ માટે આ છે એ 5% જે આપણે આગળની યોજનામાં 6% જોઈએ ઓકે 60 સરકા હપ્તાને 2% દનિય વ્યાજ सेम જ છે નેક્સ્ટ આપણે જોઈએ તો આ જે છે એ માઇક્રો ફાઇનાન્સ યોજના એની અંદર 75% થી વધુ સભ્યો આ સમુદાયના હોવા જોઈએ 20 સભ્યોનો ગ્રુપ હોવો જોઈએ સભ્ય દીઠ 1 લાખ નું તમને જે છે એ લોન મળે છે 7% વ્યાજ દર જે છે 36 સરકા આપતા છે મતલબ કે 3 વર્ષ 3 વર્ષની તમારી મર્યાદા છે અને બે ટકા જે છે એ દંડનીય વ્યાજ લાગતું હોય છે તો ખાસ આટલી આટલા જે મુદ્દા છે એ મગજની અંદર ક્લિયર કરી નાખીએ જેના કારણે એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન જો આ યોજનામાંથી પૂછાય છે તો આપણે સારી રીતે એનો સચોટ જવાબ સાચો જવાબ આપણે આપી શકીએ ઓકે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ તમે આ જે ડેટા છે વારંવાર રિવિઝન કરજો તો આ જે ડેટા છે ટોટલી ડેટા તમને યાદ રહી જશે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર કનેક્ટિંગ વિથર્સ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ટેક કેર ગુડ બાય નમસ્કાર મિત્રો હું પૂર્વેશ ખત્રી હાર્દિક સ્વાગત કરું છું આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ ઉપર હવે આપણને ખબર છે કે આત્મનિર્માણ પોર્ટલ છે મિત્રો એટીડીઓનો ડિજિટલ કોર્સ જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યું છે હવે મિત્રો આ કોર્સની વિશેષતાઓ શું છે પહેલાં તો આપણે વાત કરીએ કે આ કોર્સની અંદર એવું તો શું છે તો મિત્રો જે પણ આપણે આ જે એટીડીઓની એક્ઝામ છે એ ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ રિલેટેડ જે છે એ એક્ઝામ છે ઓકે અને આની અંદર જે અનુસૂચિત જનજાતિની જે યોજનાઓ છે અને બીજી પણ જે યોજનાઓ છે આ યોજનાઓ એક મોટો રોલ ભજવશે તો આપણે આ કોર્સની અંદર જે સામાન્ય અધ્યયનના બીજા વિષયો તો છે એ તો છે જ પણ વધુમાં આપણે જે છે એ યોજનાઓ બિલકુલ ક્લિયર રીતે કે જે સરકારની અધિકૃત વેબસાઇટ છે માહિતી નિયામક ખાતું જેના દ્વારા જે બુકલેટ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને બીજી પણ જે ઓથેન્ટિક જે સોર્સ છે એમાંથી આપણે બિલકુલ સરળ રીતે જે છે એ તમને હું યોજનાઓ જે છે એ આ કોર્સની અંદર કરાવવાનો છું જે તમને એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે અને મિત્રો ખાસ આપણે જોઈએ તો આ જે એક્ઝામ જે છે મિત્રો એની જગ્યા આપણને ખબર છે એકસો ને ચૌદ માટે અત્યારે જાહેરાત થઈ છે અને આ જગ્યા માટે આ જે પર્ટિક્યુલર આ યોજનાઓનો પોર્શન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે કેમ તો મિત્રો સામાન્ય પણ આપણે વાત કરીએ તો એકસો દસ ઉપર મેરિટ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે આપણને જે પ્રમાણે એની એના જે છે આપણે વાત કરીએ તો જે પ્રમાણે એનું જે જગ્યાઓ છે એ પ્રમાણે એકસો દસ પ્લસ મેરિટ જે છે એ જઈ શકે છે પ્લસ આપણે વાત કરીએ થોડું પેપર ઇઝી આવે મિત્રો તો આ મેરિટ જે છે એ એકસો વીસથી લઈને એકસો ત્રીસ સુધી પણ જઈ શકે છે ઓકે તો મિત્રો આ જે માર્ક્સ છે એ માર્ક્સ ન મેળવી શકાય એવું નથી પણ એના માટે એક પ્રોપર સ્ટ્રેટેજી જોઈશે એના માટે તૈયારી તૈયારી કરવાની એક પ્રોપર પદ્ધતિ જોઈશે કે જેના માટે આપણે આ જે વિડી આ જે કોર્સ છે એ આપણે લોન્ચ કરી રહ્યા છીએ હવે જ્યારે આટલું મેરિટ જાય મિત્રો નો ડાઉટ થોડુંક મેરિટ ઊંચું તો રહેવાનું જ છે પણ આપણે તૈયારી એવી કરશું કે આપણે આ મેરિટમાં આવી જઈએ ઓકે કે ખાસ કરીને જે યોજનાઓ છે આ યોજનાઓ ટ્રાઈબલ રિલેટેડ યોજનાઓથી એના સુધી જ આપણે સીમિત નથી રહેવાના જે પણ તાજેતરની અંદર બે હજાર વીસ એકવીસના બજેટની અંદર જે યોજનાઓ બીજી જાહેર થઈ છે જે યોજનાઓની અંદર થોડા ઘણા ચેન્જ થયા છે ઓકે તો આ બધી યોજનાઓ પણ આપણે આવરી લેવાના છીએ પ્લસ જે આર્થિક સર્વેક્ષણ છે તો એ સર્વેક્ષણની અંદર પણ જે પણ ફેક્ચ્યુઅલ જે ડેટા છે બાકીનો જે પણ ડેટા છે આપણે આની અંદર કવર કરી લેવાના છીએ તો ખાસ કે આ જે આના જે વિડીયો છે એ તમારા માટે પરિણામલક્ષી અને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવા વિડીયો તમારા માટે સાબિત થવાના છે ઓકે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો આના માટે જે છે એ ખૂબ જ જે ગૌણ સેવાના જે જૂના પેપર છે એનું રિસર્ચ કરીને એક કન્ટેન્ટ એનું ડેવલપ કરીને તમારી જોડે હું આ કોર્સ જે છે એમાં યોજનાઓ લઈને હું આવું છું ખાસ આપણે ખ્યાલ રાખીએ તો મિત્રો આપણે તમે જે જોઈ શકો છો કે આ અહીં આગળ જે સરકારી યોજનાઓ છે આ યોજનાઓ બહુ મોટો રોલ ભજવવાની છે હવે આની અંદર ખાસ આપણે વાત કરીએ મિત્રો તો જે આદિજાતિની જે યોજનાઓ છે આદિજાતિની પર્ટિક્યુલર જે યોજનાઓ છે અને બાકીની અન્ય યોજના છે પ્લસ આપણે વાત કરીએ મિત્રો તો જે પણ બે હજાર વીસ એકવીસના બજેટની અંદર અને આર્થિક સર્વેક્ષણની અંદર તમને જે પણ માહિતી આપેલી છે આ ટોટલ માહિતી આપણે જે આ યોજનાઓ છે આમાં કવર કરી લઈશું કારણ કે એકસો દસ પ્લસ મેરિટ જાય ત્યારે મિત્રો એક માર્ક્સ તો નહીં પણ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સની પણ બહુ જ પડા પડી રહેશે મેરિટની અંદર તો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક પણ તમારો નંબર જે છે એ ખૂબ જ જે છે એ ફેરફાર કરી નાખે છે મેરિટની અંદર તો આપણે ખાસ ખ્યાલ રાખીએ કે આપણે જે આ યોજનાઓનું જે આખું કારણ કે જીએસ મિત્રો જે સામાન્ય જ્ઞાન છે સામાન્ય અભ્યાસ છે એ તો આપણે તૈયાર કરવાનું જ છે પણ જે આપણે પ્લસ આપણે જે આપણે જે છે એ બેનિફિટમાં રહેવાનું છે જે પ્લસમાં રહેવાનું છે એ આ યોજનાઓ સાથે કે આ યોજનાઓ આપણે એકદમ થોરોલી કરી લઈએ ઓકે કે જેમાંથી એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્ન આપણને એ સો ટકા આવડવો જોઈએ એ રીતે જે છે એ હું તમને આ યોજનાઓ બિલકુલ સરળ સમજૂતી સાથે તમારા આ જે યોજનાઓના વિડીયો છે એમાં હું તમને ભણાવીશ અને ખાસ આપણે ખ્યાલ રાખીએ કે મિત્રો તમારે જે છે એ શું કરવાનું છે ફક્ત એની નોટ બનાવવાની છે અને વ્યવસ્થિત રીતે એક નોટમાં તમારે વ્યવસ્થિત એને લખી લેવાની છે અને ખાસ એને હજી તો મિત્રો થોડોક ટાઈમ છે આપણી જોડે તો આપણે એક એક સ્ટ્રેટેજી સાથે અને એક સારી રીતે આપણે જે છે એ તૈયારી કરી શકીએ છીએ ઓકે તો આપણે જે છે એ એકદમ સરળ વેની અંદર આ જે યોજનાઓ છે એ શરૂઆત કરી રહ્યા છીએ તો શરૂઆત કરીએ મિત્રો જે પહેલી જે યોજના છે હવે ખાસ આપણે જોઈએ તો આ જે મિત્રો જે કોર્સ છે આ જે કોર્સ છે આ કોર્સ એની વાત કરું મિત્રો તો ફક્ત ને ફક્ત છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા અને આ જે મિત્રો ખાલી ફક્ત ને ફક્ત જેમ કહું તો એક મેન્ટેનન્સ ચાર્જ જેટલી કિંમત છે ઓકે અને આટલી જ કિંમતની અંદર તમારે ટોટલી જે છે એટીડીઓ નો આખો કોર્સ એ તમારે અંદર કવર થઈ જશે અને બિલકુલ પણ એક આપણે વાત કરીએ તો સચોટ અને પરિણામલક્ષી જ માહિતી તમને આપવામાં આવશે પરિણામલક્ષી જે માહિતી છે એ તમને આમાં આપવામાં આવશે કે જે તમારી માટે પરીક્ષા ખૂબ જ મદદગાર સાબિત થશે ઓકે તો આઈ હોપ કે તમને કોર્સ વિશે હવે કોઈ પણ ક્વેરી હશે નહીં ઓકે હવે આ કોર્સ ની છે આપણે શરૂઆત જે અત્યારે હું જે કરું છું એ સરકારી યોજનાઓથી કરું છું અને આ યોજનાની અંદર પહેલી જે યોજના છે એ યોજના છે મિત્રો જો આમાં ખાસ ખ્યાલ રાખો જે સરકારી યોજના છે આ યોજના બહુ મોટો ઇમ્પેક્ટ કરવાની છે અને આ જે યોજનાઓ સાથે અત્યારે હું છે એ આ વિડીયોની શરૂઆત કરીએ આપણે તો મિત્રો અનુસૂચિત જનજાતિ માટેની જે યોજનાઓ છે ગુજરાત સરકારની આ યોજના ઉપર આપણે એક નજર કરીએ એની જે પહેલી જે યોજના છે એ વન બંધુ કલ્યાણ યોજના વન બંધુ કલ્યાણ યોજના તમે અહીંયા જોઈ શકો છો હવે આ જે યોજના છે મિત્રો એ કઈ સાલમાં પહેલાં તો એનો શરૂઆત થઈ એની અમલ જે છે એ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સાતમાં એનો અમલ થયો ખાસ ખ્યાલ રાખીએ આ એક ફેક્ચ્યુઅલ ડેટા છે તમને ઓપ્શનની અંદર મિત્રો બે હજાર સાત ઓકે બે હજાર આઠ બે હજાર પાંચ અને બે હજાર છ આવા તમને એકદમ ક્લોઝ ઓપ્શન આપેલા હશે ઓકે પણ આપણે ખાસ યાદ રાખીએ કે જે શરૂઆત જે છે એ મિત્રો બે હજારને સાતની અંદર થઈ છે ઓકે હવે આ જે મિત્રો હવે આ જે વન કલ્યાણ યોજના છે તો આ દસ મુદ્દાના કાર્યક્રમ એ છે શું તો ખાસ આપણે જોઈએ કે આદિવાસીઓનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લાવવા માટે સરકાર દ્વારા બે હજાર સાતની અંદર જે છે એ વન કલ્યાણ યોજના જે છે એ દસ મુદ્દાના કાર્યક્રમ તરીકે લોન્ચ કરવામાં આવી તો આ દસ મુદ્દા કયા છે એ આપણે જોઈએ તો એમને એક તો રોજગારીની તકો પૂરી પાડવી ઓકે બીજું જે છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણ એમને પૂરું પાડવું ત્રીજો જે છે મિત્રો એમનો આર્થિક વિકાસ થાય કે જે લોકો આર્થિક વિકાસથી જે અનુસૂચિત જનજાતિ છે એ આર્થિક વિકાસથી જે વંચિત જે વખતે રહી ગઈ હતી કે થોડીક મતલબ બે હજાર સાતની અંદર એની દ્રષ્ટિએ તો અત્યારે તો ઘણો ફેરફાર થઈ ગયો છે પણ તો પણ એક પર્ટીક્યુલર જે સમુદાય છે એ વંચિત છે અને એમનો જે આર્થિક વિકાસ થાય એના માટેની આ જે છે એ યોજના છે બીજી વાત કરું કે એમને યોગ્ય આરોગ્યની જે સગવડ છે એ મળી રહે એમને પ્રોપર આવાસ મળી રહે એમને પીવાનું જે છે એ શુદ્ધ પાણી મળી રહે બીજી આપણે વાત કરીએ તો એમને સિંચાઈની વ્યવસ્થા જે છે એ મળી રહે કે એમના જે સિંચાઈ માટે એમને એવી કોઈ એવો કોઈ આર્થિક રીતે કોઈ ગવર્મેન્ટને સહાય કરવાની જરૂર હોય તો ગવર્મેન્ટ એમને સહાય પણ કરે ઓકે તો એ રીતની એમને સિંચાઈ રિલેટેડ પણ એમને સગવડ પૂરી પાડવાની છે પછી એમને જે વીજળીકરણ કે એમને ચોવીસ કલાક વીજળી જે છે એ અવેલેબલ કરાવી એમને ઉપલબ્ધ કરાવી એના પર ભાર આપવામાં આવ્યો છે બીજી વાત કરું મિત્રો તો તમામ ઋતુની અંદર ચાલે તેવા રસ્તાઓનું જોડાણ આપણે અહીંયા એક વસ્તુ ખાસ સમજીએ કે ટ્રાઇબલ એરિયા હોય છે એની અંદર મોટાભાગે એ લોકો છૂટા છૂટા ઘરની અંદર રહેતા હોય છે મતલબ કે એમના જે રહેણાંક વિસ્તારની અંદર એમના જે પર્ટીક્યુલર ઘર છે એ ઘરની વચ્ચે અંતર વધારે હોય છે ઓકે તમે ક્યાંક જોયું પણ હશે તો એ લોકોનું જે ઘર હોય છે એ ઘણી જગ્યાએ ટેકરી ઉપર હોય છે અને એવી રીતે અલગ અલગ છૂટાછવાયા ઘર હોય છે તો એના માટે પર્ટિક્યુલર એના વચ્ચે જે રસ્તાનું જોડાણ હોય તમામ ઋતુમાં ચાલે તેવા સારા રસ્તાઓનું જોડાણ કરવું એવો સરકારનો એક અભિગમ હતો અને બીજો જે છે મિત્રો શહેરી વિકાસ ઓકે તો જે પણ જે આ વાત છે એ દસ મુદ્દા કાર્યક્રમની કે આ જે દસ મુદ્દા જે છે એ સરકાર દ્વારા બે હજાર સાતની બે હજાર સાતના ના વર્ષની અંદર આવરી લેવામાં આવ્યા અને દસ મુદ્દાના કાર્યક્રમ તરીકે આ વનબંધુ કલ્યાણ યોજના જે છે એ લોન્ચ કરવામાં આવી

હવે આપણને બધાને મિત્રો સરસ્વતી સાધના યોજના તો ખબર જ છે ઓકે કે જેની અંદર મોટા ભાગે જે છે એ જે અનુસૂચિત જાતિની અનુસૂચિત જાતિની જે કન્યાઓ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે છે એ કન્યાઓ છે આર્થિક રીતે પછાત કન્યાઓ છે એમને જે છે એ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ પૂરી પાડવામાં આવે છે ઓકે પણ આ જે યોજના છે વિદ્યા સહાય યોજના આ યોજનાની અંદર પર્ટિક્યુલર જે આદિવાસી કન્યાઓ છે એમને

ગ્રામીણ વિસ્તારની અંદર આ જે આવક છે એ સત્યાવીસ હજાર સીમિત કરવામાં આવી છે અને શહેરી વિસ્તારની અંદર જે આવક છે એ છત્રીસ હજાર સીમિત કરવામાં આવી છે હવે ખાસ ખ્યાલ આપણે રાખીએ કે આ વાત થઈ એ વિદ્યા સહાય યોજનાની પણ સરસ્વતી સાધના સહાય યોજનામાં આપણે સાથે જ યાદ રાખી લઈએ કે મિત્રો જે સરસ્વતી સાધના યોજના છે

એવી જે કન્યાઓ છે એમને સરસ્વતી સાધના યોજના અંતર્ગત છે જ્યારે આદિવાસી કન્યાઓ માટે પર્ટિક્યુલર વિદ્યા સહાય યોજના છે હવે સરસ્વતી સાધના સહાય યોજનાની અંદર જે આ આવક છે આ તમને છે એ મિત્રો ગામડા માટે આપણે વાત કરીએ તો આ જે આવક જે છે એ સરસ્વતી સાધના યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તાર માટે જે છે પર્ટિક્યુલર કેટલી છે તો મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે જે છે એ આ આવક એ એક લાખ અને વીસ હજાર છે ઓકે ગ્રામ્ય વિસ્તાર માટે કેટલી એક લાખ અને વીસ હજાર છે કોના માટે પર્ટિક્યુલર જે છે એ ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ અને વીસ હજાર જે છે નક્કી કરવામાં આવી છે જ્યારે શહેરી વિસ્તાર માટે આ આવક જે છે એક લાખ પચાસ હજાર જે છે એ નક્કી કરવામાં આવી છે તો આપણે 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 ખાસ ખાસ યાદ યાદ એ એ અહીંયા ડેટા રાખીએ કે જે પણ આ વિદ્યા સહાય યોજના છે એ પહેલા તો પર્ટિક્યુલર આદિવાસી કન્યાઓ માટે છે અને સરસ્વતી સાધના સહાય યોજનાથી આ કઈ રીતે અલગ પડે છે તો સરસ્વતી સાધના સહાય યોજના છે એ અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત અને આર્થિક રીતે પછાત જે છે એ કન્યાઓ માટે છે હવે વિદ્યા સહાય યોજનાની અંદર વાત કરીએ મિત્રો તો ગ્રામીણ વિસ્તારની અંદર સત્યાવીસ હજાર એની આવક નક્કી કરવામાં આવી છે એક કુટુંબની આવક જે છે એ સત્યાવીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર આવક જે છે એ છત્રીસ હજાર રૂપિયા જે છે એ નક્કી કરવામાં આવેલી છે એની સામે સરસ્વતી સાધના યોજનાની અંદર જે મિત્રો હવે ગ્રામ્ય અને શહેરીમાં જે રહેણાંકનું જે લેવલ છે આપણી આપણે જે રહેવાની જે આપણે જે રહેવાની જે આપણી પદ્ધતિ છે એના આધારે આપણે આ જે સ્તર છે નક્કી કરેલું હોય છે એના માટે જે ગ્રામીણ અને શહેરી માટે થોડોક તફાવત હોય છે આપણને ખબર છે કે શહેરી લેવલે થોડુંક લેવલ જે છે એ ગામડા કરતાં થોડુંક અપ લેવલ હોય છે ખર્ચાની બધી દ્રષ્ટિ જોઈએ તો મિત્રો થોડુંક આપણે જે છે એ જીવન જીવવાનું જે સ્તર છે એ શહેરમાં થોડુંક ઊંચું હોય છે એ જ રીતે શહેરમાં જે છે એ આની અંદર જે કુટુંબની આવક છે એ એક લાખ પચાસ હજાર નક્કી કરવામાં આવી છે અને ગામડાની જે આવક છે એ એક લાખ વીસ હજાર નક્કી કરવામાં આવી છે ઓકે ખાસ ખ્યાલ રાખીએ શરૂઆત થઈ ઓગણીસો પંચાણું ની અંદર વિદ્યા સહાય યોજનાની એમાં ગ્રામીણ વિસ્તારની અંદર જે આવક છે સત્યાવીસ હજાર રૂપિયા શહેરી વિસ્તારની અંદર આવક છે છત્રીસ હજાર રૂપિયા અને જે સરસ્વતી સાધના સહાય યોજના છે એમાં જે ગ્રામ્ય કક્ષાએ એક લાખ વીસ હજાર અને શહેરી કક્ષાએ એક લાખ પચાસ હજાર જે છે એની આવકનું જે સ્તર છે એ નક્કી કરવામાં આવેલું છે ઓકે ક્લિયર છે આઈ હોપ કે તમને વિદ્યા સહાય યોજના અને સરસ્વતી સાધના યોજનાની અંદર તફાવત હવે બિલકુલ ક્લિયર થઈ ગયો હશે ઓકે તો આપણેક્સ્ટ યોજના તરફ આગળ વધીએ તો મિત્રો નેક્સ્ટ આપણી જે યોજના છે એ કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના હવે કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના યોજના છે એ ખાસ તેના માટે છે તો આપણે જે વાત કરીએ તો જે અનુસૂચિત જાત અનુસૂચિત જનજાતિની જે અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે એ સારી રીતે એક કુશળ રીતે એ ખેતી કરી શકે એના માટે બે હજાર બાર તેર ની અંદર ખાસ ખ્યાલ રાખીએ આ સાલ આપણે ખાસ ખ્યાલ રાખીશું કે જે બે હજાર બાર તેરની ની અંદર કૃષિ વૈવિધ્યકરણ કરવામાં બિયારણ ખાતર અને એમને ઉચ્ચ કક્ષાનું બિયારણ અને ખાતર તો પ્રોવાઈડ કરશે જ પણ એમને પ્રોપર તાલીમ આવશે કે એ સારી રીતે અધ્યતન પદ્ધતિથી ખેતી કરી શકે ઓકે હવે આ જે કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના યોજના છે આ ખરે આ જે યોજના છે એની અંદર જે છે એ મકાઈ કારેલા પ્લસ દૂધી ટામેટા અને રીંગણ એનો જે પાક છે એ પાક જે છે આવરી લેવામાં છે કયા પાક મકાઈ કારેલા ટામેટા અને રીંગણ ઓકે મકાઈ કારેલા દૂધી ટામેટા અને રીંગણના પાક જે આ યોજનાની અંદર આવરી લેવામાં આવેલા છે અને આપણે વાત કરીએ મિત્રો આ યોજનાનો લાભ એ કઈ રીતે આપવામાં આવશે તો પ્રાયોજના અંતર્ગત બિયારણ અને ખાતર સાથેની કિટ એ ભાગ લેનાર લાભાર્થીને ઉપલબ્ધ કરાવવામાં આવશે મેં તમને અહીંયા વાત કરીએ એમ કે એ લોકોને ખાતર અને બિયારણ તો ઉપલબ્ધ કરાવશે જ પ્લસ એમને યોગ્ય જે ખેતી કરવાની પદ્ધતિ છે એમાં પણ એમને યોગ્ય પદ્ધતિની તાલીમ આપીને આ લોકો એક સુવ્યવસ્થિત સારી રીતે ખેતી કરી શકે એના માટે યોગ્ય એમને તાલીમ આપવામાં આવશે ઓકે તો કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના જેની અંદર ખાસ ખ્યાલ રાખીએ આપણે તેનો પ્રારંભ જે છે એ બે હજાર બાર તેરની અંદર એનો પ્રારંભ થયો છે એની અંદર મુખ્ય મકાઈ કારેલા દૂધી ટામેટા અને રીંગણ ઓકે આ પાંચ પાક છે એ આની અંદર આવરી લેવામાં આવેલા છે બીજી વાત કરું મિત્રો યોજનાનો જે લાભ છે એની અંદર જે ખેડૂત છે એને બિયારણ અને ખાતર તો આપવાનું જ છે પણ એને યોગ્ય પદ્ધતિની પણ તાલીમ આપવાની છે ઓકે જેના કારણે સારી રીતે ખેતી કરી શકે આઈ હોપ તમને જે કૃષિ વૈવિધિકરણ પ્રાયોજના છે આના વિશે બિલકુલ જે જાણકારી છે ક્લિયર થઈ ગઈ હશે નેક્સ્ટ મિત્રો હું વાત કરું તો બીજી જે યોજના છે એ સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ યોજના ઓકે સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ યોજના યોજના હવે આ આ આ જે 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 છે છે મિત્રો યોજનાનો યોજનાનો અને અંદર થયો આ યોજનાનો ઉદ્દેશ શું છે તો જે પણ આદિજાતિનો જે સમુદાય છે એનો પરિવાર છે એ પરિવારને ઓછામાં ઓછા આ યોજના અંતર્ગત એમની જોડે પશુપાલન વ્યવસાય કરી શકે એના માટે

એસ્ટાબ્લિશ કરવામાં ઉપલબ્ધ કરવામાં આવા યુનિટિક સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે યોજનાના લાભ જે છે આ યોજનાના લાભ શું છે એ જોઈએ આપણે તો મિત્રો યોજનાના લાભની અંદર એક યુનિટની કિંમત જે થાય છે એ ચોપન હજાર ચારસો રૂપિયા ઓકે જ્યારે પણ આ યોજના જે લોન્ચ થઈ ત્યારે આ જે કિંમત હતી મિત્રો એ કિંમત કેટલી હતી તો ઓગણ ચાલીસ હજાર ચારસો રૂપિયા ફેરફાર કરીને આજે જે હજાર ચારસો રૂપિયા જે કિંમત હતી એ એક યુનિટની કિંમત જે સરકારે નક્કી કરી હતી એ બે હજાર સાત આઠ ની અંદર પણ એમાં પાછળથી જે છે એ ફેરફાર કરવામાં આવ્યો અને જે છે એ ચોપન હજાર ચારસો ચોપન હજાર ચારસો જે છે એ એની કિંમત નક્કી કરવામાં આવી કારણ કે આપણને ખબર છે કે પશુઓના ભાવ મોંઘા થયા જે રીતે દૂધનો જે ભાવ પણ વધે છે અને પશુઓના ભાવ પણ જે છે મોગા થાય છે એ પ્રમાણે જે પશુપાલકો છે એમને પણ એટલું આર્થિક એમનું જે છે એ આપણે જે લાભ આપીએ એ લાભમાં પણ વધારો કરવો પડે ક્લિયર છે એના જ માટે જે ઓગણચાલીસ હજાર ચારસોની જે રકમ હતી એ વધારીને ચોપન હજાર ચારસો કરવામાં આવી બીજી વાત કરું મિત્રો તો આ જે ચોપન હજાર ચારસો છે એમાંથી સત્તર હજાર ચારસો તો જે સબસિડી એમને ભારત સરકાર તરફથી આપવામાં આવશે

પૂરી કરવામાં પણ આ જે પૂરી રીતે આ યોજના છે એ સફળ રહી છે કે જે લાભ લેનાર વ્યક્તિઓ છે એ આ લોનનો યોગ્ય સમય પર જે છે એ યોગ્ય સમય પર આ લોન છે એ ભરી પણ દે છે ઓકે એનો એક એક રિપોર્ટ આવ્યો છે કે આ સારી રીતે જે છે એ બિલકુલ સક્સેસ યોજના છે ગુજરાતની અંદર અને જેની અંદર તમે વાત કરો તો ફક્ત અને ફક્ત લાભાર્થીએ તત્કાલ ધોરણે ખાલી બે હજાર રૂપિયા ચૂકવવાના હોય છે

તો ખાસ ખ્યાલ રાખે કે એમને ચાર પશુઓ જે છે એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ઓકે બીજી વાત કરું કે આ યોજનાના લાભ હેઠળ જે એક યુનિટની કિંમત કેટલી નક્કી કરાઈ છે તો ચોપન હજાર ચારસો રૂપિયા એ કિંમત જે છે એ નક્કી કરાયેલી છે અને એની અંદર સત્તર હજાર ચારસો અને પંદર હજાર એ અનુક્રમે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી સબસિડી મળે છે અને ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી વીસ હજાર રૂપિયાની લોન પ્રોવાઈડ કરવામાં આવે છે આ ડેટા જે છે એ આ યોજના રિલેટેડ એક મુખ્ય જે ડેટા છે એ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ ક્યાંક પરીક્ષાની અંદર ક્વેશ્ચન દેખાય તો તમે આ જે યોજનામાંથી ક્વેશ્ચન પૂછાય છે તો સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ યોજનાની અંદર આપણે અગત્યના મુદ્દા જે છે એ ધ્યાનમાં રાખવાના છે ઓકે બીજી વાત કરું મિત્રો બીજી જે યોજના છે હવે એ છે દૂધ સંજીવની યોજના દૂધ સંજીવની યોજના શું છે તો ખાસ આપણે ખ્યાલ ખ્યાલ રાખીએ કે દૂધ સંજીવની જે યોજના છે એ પ્રાથમિક શાળાઓમાં અને આશ્રમ શાળાઓમાં જે પણ આદિજાતિ આદિજાતિ સમુદાયના જે પણ બાળકો છે એમના માટે જે છે એ એમને પ્રોપર જે દૂધ મળી રહે પીવા માટે તો એ દૂધ માટે એમની આ યોજના પ્રો સરકારે લોન્ચ કરી છે અને બે હજાર છ સાતની અંદર આપણે વાત કરીએ તો આ જે યોજના જે છે એ મિત્રો બનાસકાંઠાની અંદર લોન્ચ કરવામાં આવી ખાસ આપણે ખ્યાલ રાખીએ બનાસકાંઠાની અંદર 2006-07 ની અંદર દૂધ સંજીવની યોજના એ લોન્ચ કરવામાં આવી ઓકે હવે પાત્રતાના માપદંડ શું છે તો કોને આ યોજનાનો લાભ મળશે તો એક તો પ્રાથમિક શાળાઓમાં ભણતા જે પણ બાળકો છે અને આશ્રમ શાળાઓમાં ભણતા બાળકો છે કયા તો આદિજાતિના ઓકે તો એમને આ યોજનાનો લાભ મળશે બીજી વાત કરું મિત્રો તો આ આ જે યોજનાનો લાભ એમાં લાભમાં એમને શું મળશે ઓકે તો ખાસ આપણે જોઈએ તો બસો મિલીગ્રામ દૂધ જેની અંદર ત્રણ ટકા પ્રોટીન ઓકે ત્રણ ટકા પ્રોટીન એવું બસ્સો મિલીગ્રામ દૂધ એમને મળશે પ્લસ વાત કરું તો પાનસો આઈયુ હવે આઈયુ વિટામિન એ ખાસ પાંચસો આઈયુ આઈયુ નો મતલબ છે મિત્રો ઇન્ટરનેશનલ યુનિટ ઇન્ટરનેશનલ યુનિટ આવો મતલબ થાય છે આઈયુ મતલબ થાય છે જો કે મેડિકલ ક્ષેત્રનો આખો શબ્દ છે એના માટે આપણે કંઈ બહુ ડીપની ડીપમાં કંઈ ચર્ચા કરવાની અહીંયા જરૂર મને લાગતી નથી ઓકે આ એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે છે એ નહીં થઈ રહે પણ આપણે વાત કરીએ મિત્રો તો આપણને યોજના વિશે ખબર હોવી જોઈએ તો પાંચસો આઈયુ વિટામિન એ અને ચાલીસ આઈ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડી એમને દરરોજ શાળામાં આપવામાં આવે ઓકે શું તો પાંચસો ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એ અને ચાલીસ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડી યુ આપણે ટૂંકમાં કહીએ છીએ ઓકે તો આ ખાસ કરીને એમને દૂધ જે છે એ પ્રોવાઈડ કરવા માટે બનાસકાંઠા જિલ્લાની અંદર સૌ આ બે હજાર છ સાતની અંદર દૂધ સંજીવની જે યોજના છે એ યોજના લોન્ચ કરવામાં આવી છે ખાસ આપણે ખ્યાલ રાખીએ બીજી વાત મિત્રો એ કરું તો હવે નેક્સ્ટ જે યોજના છે હવે આ હવે જે છે એ ગુજરાત આદિવાસી વિકાસ નિગમ હવે કેટલીક સંસ્થાઓ છે ગુજરાતની અંદર ઓકે હવે આ સંસ્થાઓ વિશે પણ આપણે જાણવું બહુ જરૂરી છે સંસ્થાઓની સ્થાપના ક્યારે થઈ આ આ સાલ જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને એનો હેતુ શું છે તો એ આપણે જોઈએ મિત્રો તો ગુજરાત આદિવાસી વિકાસ નિગમ તો જેને ઇંગ્લિશમાં કહેવાય છે ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન શું છે ગુજરાત ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ઓકે તો એની જે સ્થાપના છે એ સ્થાપના ઓક્ટોમ્બર ઓગણીસો બોતેર ની સાલની અંદર થઈ છે કઈ સાલની અંદર ઓગણીસો ને બોતેર ની સાલની અંદર ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના થઈ બીજી વાત કરું મિત્રો તો 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 આનો મુખ્ય ઉદ્દેશ શું છે છે જે જે પણ પણ એસટી સમુદાયના સમાજ એમને સામાજિક અને આર્થિક દરજ્જાનો વિકાસ થાય એમનું સામાજિક સ્તર અને આર્થિક સ્તર એ ઊંચું આવે એ સંબંધિત કાર્યક્રમો હાથ ધરવા એનું એક કોણું કામ છે તો ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ આપણે જે વાત કરી આગળની યોજનાની અંદર કે ખાસ તમે જુઓ કે આજે વીસ હજાર રૂપિયાની જે લોન આપવામાં આવે છે એ આ આ જ સંસ્થા તરફથી આપવામાં આવે છે છે મતલબ કે શું સહાય કરે તો આદિજાતિને સામાજિક અને આર્થિક લેવલ પર સ્તર ઊંચું આવે એ સંબંધિત કાર્યક્રમો એ આ સંસ્થા જે છે એ હાથ ધરે છે અને એનું ખાસ જે સ્થાપના જે છે એ ઓગણીસોતેર ની અંદર થઈ છે ફેક્ચુઅલ ડેટા આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ઓકે પરીક્ષામાં પૂછાઈ શકે એવી વસ્તુ છે અને જે તમને પૂછાય તો હવે આટલા જે આપણી આપણે જે યોજનાઓ જોઈએ આ જે નિગમ છે આમાંથી ક્વેશ્ચન પૂછાય તો મારો તાત્પર્ય એવું છે કે તમારો જવાબ એ સાચો પડવો જોઈએ તો મિત્રો આદિજાતિ અને તાલીમ સંસ્થા તો આ જે સંસ્થા છે આ સંસ્થાની જે સ્થાપના છે એ સ્થાપના ક્યાં કરવામાં આવી પેલા તો એક ક્વેશ્ચન પૂછાય આપણને ઓકે તો ઓગણીસો બાસઠ ની અંદર ગુજરાત વિદ્યાપીઠ ની અંદર આની સ્થાપના કરવામાં આવી છે ઓકે જે આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા છે કે ટ્રાઇબલ આપણે વાત કરીએ તો ટ્રાઇબલ વાત કરીએ તો રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવી છે તો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે જૂની ઘણી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે ભાઈ આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ઓકે તો ખાસ આપણે ખ્યાલ રાખીએ કે ગુજરાત વિદ્યાપીઠની અંદર ઓગણીસો ને બાસઠની સાલની અંદર ઓકે હવે ગુજરાત વિદ્યાપીઠ આપણને સૌને ખબર છે ગાંધીજી દ્વારા એની સ્થાપના થઈ છે અને એ જ ગુજરાત વિદ્યાપીઠની અંદર આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી છે ઓગણીસો ને બાસઠની સ્થાનની અંદર હવે ખાસ આ સંસ્થા બનાવવાનો ઉદ્દેશ્ય શું છે તો આ જે સંસ્થા છે મિત્રો એ ટ્રાઇબલ જાતિના વંશીય અને સાંસ્કૃતિક પાસાઓ જે છે એ સહિત એમના આર્થિક વિકાસના કાર્યક્રમો પર સંશોધન અને મૂલ્યાંકન કરવાનું કામ કરે છે શેના ઉપર તો જે પણ એમનું વંશીય અને સાંસ્કૃતિક પાસાઓ છે એને ધ્યાનમાં રાખીને એમનો આર્થિક વિકાસના કાર્યક્રમો એના ઉપર સંશોધન અને એનું મૂલ્યાંકન કરવાનું કામ કોણ કરે છે તો આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા ઓકે તો આ જે ખાસ આપણે ખ્યાલ રાખીએ તો અંદર અંદર ખાસ આ ડેટા પૂછાઈ શકે છે આની સ્થાપના થઈ ઓકે અને ગુજરાત વિદ્યાપીઠ ખાતે આની સ્થાપના કરવામાં આવી છે આઈ હોપ કે તમને આ જે ડેટા છે આ મગજની અંદર જે સંસ્થા વિશે થોડીક જાણકારી એ ક્લિયર થઈ ગઈ હશે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો તો ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત ડીસેક જેને કહેવામાં આવે છે ડી સેકની સ્થાપના બે હજાર સાતની અંદર કરવામાં આવી ઓકે હવે આ જે સંસ્થા છે આ જે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત જેને ડીસેક કહેવામાં આવે છે આ સંસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય શું હતો તો ખાસ આપણે જોઈએ તો જે વન બંધુ કલ્યાણ યોજના જે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી એનો અમલ એક મિશન સ્વરૂપે થાય કે એનો અમલ થાય એ જોવાનું છે ઓકે એટલે મતલબ આ એક નિરીક્ષણ કરે એ સંસ્થા છે ઓકે તો આ છે એનું નિરીક્ષણ કરશે તો જે પણ વનબંધુ કલ્યાણ યોજના જે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી એ યોજનાનું નિરીક્ષણ કોણ કરશે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત સેક જેને ટૂંકમાં કહેવામાં આવે છે તો ખાસ આપણે જોઈએ તો એક્ઝામની અંદર એવું ક્વેશ્ચન પૂછાય કે વનબંધુ કલ્યાણ યોજનાની વન બંધુ કલ્યાણ યોજનાનું નિરીક્ષણ કરવાનું કામ આપેલ પૈકી કઈ સંસ્થાનું છે ઓકે એમાં તમને ઓપ્શન આપેલો હોય કે ગુજરાત ટ્રાઇબલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અલગ અલગ જે તમને ઓપ્શન બીજા ચાર ઓપ્શન અલગ અલગ તમને આપ્યા હોય અને એમાં એક ઓપ્શન હોય કે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત ડીસેક તો જે સંસ્થા છે એ ડીસેક સંસ્થા છે જે વનબંધુ કલ્યાણ યોજનાનો અમલ કરવાનું કામ એ કરે છે ઓકે આઈ હોપ કે તમને આ જે ડેટા છે એ મગજની અંદર ક્લિયર થઈ ગયું હશે ઓકે બીજી વાત કરું મિત્રો તો થોડીક જાણકારી આપણે જોઈએ કે એક બીજી એક અગત્યની યોજના છે ખાસ જોઈએ તો જેની અંદર રિસેન્ટ ઘણા ક્વેશ્ચન પૂછાયા છે એક્ઝામની અંદર ઘણા બધા ક્વેશ્ચન એ છેલ્લા વાત કરું તો મિત્રો લગભગ છેલ્લા જે ત્રણ પેપર ગૌણ સેવાના લેવાયા એની અંદર લગભગ દરેક એક્ઝામની અંદર એક એક ક્વેશ્ચન તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાંથી પૂછાય જ છે ઓકે આ પર્ટિક્યુલર ભલે ટ્રાઇબલ રિલેટેડ નથી પણ આખી યોજના જે છે એ બહુ જ અગત્યની યોજના છે આપણે બધી જ યોજના જે છે એ આ જે વિડીયોની અંદર આપણે આ જે વિડીયો મૂકીશું આની અંદર આ કોર્સની અંદર આપણે બધી જે યોજના છે કવર કરી લઈશું ઓકે આ યોજના જે છે એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેને ટૂંકમાં કહેવાય છે એમ એસ વાય ઓકે તો એમ વાય યોજના છે આ યોજનાની શરૂઆત કઈ સાલથી થઈ તો બે હજાર પંદર સોળ થી ઓકે હવે આની અંદર જે ખાસ આપણે જોઈએ તો આવક મર્યાદા જે છે એ આવક મર્યાદા ખાસ જોઈએ તો આપણે છ લાખ સુધીની આવક મર્યાદા આમાં નક્કી કરેલી છે ઓકે અને ખાસ એવા સંજોગોની અંદર કે કોઈ પર્ટિક્યુલર એક વર્ષ માટે ધારો કે કોઈની એફડી હોય કાં તો કોઈ બી કોઈ પણ પ્રકારનું આપણે કોઈ જમીન વેચ્યું હોય કે એવી રીતે કોઈ પણ અન્ય આવક થઈ હોય તો પર્ટિક્યુલર એક વર્ષ માટે જે અન્ય આવક છે એ આવકની અંદર પાંચ લાખની છૂટ આપવામાં આવી છે કે ભલે એક વર્ષ માટે કોઈ તમારે વધારાની આવક થઈ હોય આવક કેટલી પાંચ લાખ સુધીની આવક હોય તો પણ તમે જે છે એ નો નો લાભ લાભ લઈ શકો છો ઓકે આપણે આ યોજના અંતર્ગત જો પર્ટીક્યુલર એક વર્ષ માટે આ સોરી આપણે અહીં ઉપર લખી દઈએ કે ખાસ આપણે જોઈએ તો આ જે યોજના છે મિત્રો એમાં પર્ટીક્યુલર એક વર્ષ માટે જે છે એ આવકની અંદર છૂટ આપવામાં આવેલી છે તો આ જે છ લાખ છે પણ પાંચ લાખ સુધીની છૂટ પર્ટિક્યુલર એક વર્ષ માટે મેં તમને કીધું એમ આપવામાં આવી છે કે કોઈ વધારાની કોઈ આપણું કોઈ એફડી પાકતી હોય કાં તો જે છે એ કોઈ આ આપણને એક્સ્ટ્રા કોઈ ઇન્કમ થઈ હોય ઓકે કોઈ જમીન વેચી હોય કોઈ પણ આપણી જે કોઈ રહેણાંકનું કોઈ મકાન હોય આવું કંઈ વેચવાથી જે આવક છે એમાં પાંચ લાખનો વધારો થયો હોય તો એક વર્ષ માટે છૂટ આપવામાં આવે છે બીજા વર્ષે જો આવક વધે તો છૂટ આપવામાં આવતી નથી મતલબ કે એક વર્ષ માટે જે છે આવકની છૂટ આપવી છે કેટલાની તો પાંચ લાખ રૂપિયાની પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે આવક મર્યાદા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંદર આવક મર્યાદા કેટલી છે તો આપણો જવાબ શું આવશે છ લાખ જ આવશે ઓકે મતલબ કે આમ તો છ લાખની જ ઇન જનરલ છૂટ આપણને આપવામાં આવી છે આવક મર્યાદા છ લાખ સુધીની હોય તો આપણને એમ વાય એસ વાયનો લાભ મળવાપાત્ર થાય છે ઓકે હવે આ યોજનાની અંદર કોને લાભ મળે છે તો લાભ મિત્રો ડિપ્લોમાની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો ધોરણ દસની અંદર એસી થી વધુ આવેલા હોવા જોઈએ ઓકે ડિપ્લોમા માટે એસી થી વધુ પર્સન્ટે દસમાં જોઈશે બીજી વાત કરું સહાયની વાત કરું મિત્રો તો વાર્ષિક જે ટ્યુશન ફી છે એના પચાસ ટકા રકમ વાર્ષિક ટ્યુશન ફીની પચાસ ટકા રકમ અથવા તો પચીસ હજાર રૂપિયા માંથી જે ઓછું હોય તે આપણને આપવામાં આવે છે મતલબ કે માનો કે તમારી વાર્ષિક ટ્યુશન ફીની રકમ એક લાખ રૂપિયા છે હવે એક લાખના પચાસ ટકા તો પચાસ હજાર રૂપિયા થાય પણ ખ્યાલ રાખો કે પચાસ ટકા રકમ અથવા તો પચીસ હજાર રૂપિયા મતલબ કે વધુમાં વધુ પચીસ હજારની મર્યાદા સુધી તમને જે બેનિફિટ છે આ આ જે સહાય છે તમને આપવામાં આવે છે કેટલી પચાસ ટકા રકમ અથવા પચીસ હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે ઓકે માનો કે તમારી ફીઝ ચાલીસ હજાર હોય અને તમારે એના પચાસ ટકા મતલબ વીસ હજાર રૂપિયા થયા વીસ હજારની સહાય તમને આ યોજનાની અંતર્ગત અંદર પાત્ર થશે એસી પર્સન્ટાઇલથી વધુ આવેલા હોવા જોઈએ જે શરૂઆતમાં જ્યારે આ યોજના પંદર સોળમાં લોન્ચ થઈ ત્યારે આ જે છે મિત્રો એ નેવ રાખવામાં આવેલા હતા ઓકે નેવું રાખવામાં આવ્યા હતા પણ પાછળથી જે છે એ પણ આ પર્સન્ટાઇલ પણ જે છે એ એસી કરી દેવામાં આવે છે તો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીને કેટલી સહાય આપવામાં આવે છે તો ખાસ ખ્યાલ રાખીએ અથવા તો એના એના માટે શું ક્રાઇટેરિયા મતલબ કે કેટલા પર્સન્ટાઇલથી ઓછા કેટલા કેટલા એમને પર્સન્ટાઇલ આવેલા હોવા જોઈએ તો ખાસ ધ્યાન રાખીએ કે એસીથી વધુ પર્સેન્ટાઇલ આવેલા હોવા જોઈએ ઓકે નેવું પર્સન્ટાઇલમાં પાછળથી ફેરફાર થયો છે અને એ એસી પરજ કરવામાં આવે છે જ્યારે ડિપ્લોમાની અંદર તમને પૂછાય કે ડિપ્લોમાની અંદર વધુ ટકા આવેલા હોવા જોઈએ તો તમને મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજનાની અંદર સ્નાતક કક્ષાના કાર્યક્રમમાં તમે ડિગ્રી કરવા જાઓ છો તો પાસઠ ટકાથી વધુ જો તમારા ડિપ્લોમામાં હશે તો તમને મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજના સ્વાવલંબન યોજના હેઠળ જે આ સહાય છે એ મળવાપાત્ર થશે ઓકે આઈ હોપ કે ક્લિયર છે જોઈએ બીજી કેટલીક સહાય આમાં એક્સ્ટ્રા જે છે એ શું છે તો મેડિકલ અને ડેન્ટલ ઓકે મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમો માટે પચાસ ટકા રકમ અથવા તો બે લાખ રૂપિયા ઓકે જેમમાં તમને વાત કરીએ એમ પચાસ ટકા રકમ અથવા તો બે લાખ રૂપિયા મતલબ કે ફી વધારે હોય તો બે લાખ રૂપિયા સુધીની મર્યાદામાં પચાસ ટકા રકમ એ મળવાપાત્ર મેડિકલ કક્ષાએ થાય મેડિકલ અને ડેન્ટલની અંદર જ્યારે અન્ય વાત કરીએ તો પેરામેડિકલ ઇજનેરી અને ફાર્મસી ઓકે આપણે લઈએ આમાં આર્કિટેક્ચર પણ આવી ગયું

તો વર્ષના દસ માસ માટે ઓકે કારણ કે આપણે બે માસ તો આપણે વેકેશન લઈ લઈએ ઓકે જનરલી બે માસનું આપણે વેકેશન આપણે જે હોય છે એ મળતું હોય છે દરેક મતલબ જનરલ એક કોર્સની વાત કરીએ તો તો આ જે સહાય છે એ દસ માસ માટે આપવામાં આવે છે ખાસ આ પ્રશ્ન પૂછાયો છે એક્ઝામની અંદર એ આપણે હમણાં આગળ જોઈએ છે ઓકે હવે આ જે યોજના છે એની અંદર સાધનો ખરીદવા અથવા પુસ્તક ખરીદવા માટે એક બીજી એમાં સહાય આપવામાં આવે છે આ સહાય જોઈએ તો

છે ખાસ મેડિકલ અને ડેન્ટલ કેટલા દસ હજાર ઓકે મેડિકલ અને ડેન્ટલની અંદર જે છે એ દસ હજાર રૂપિયા ઇજનેરી અને ફાર્મસીની અંદર પાંચ હજાર રૂપિયા અને ડિપ્લોમાની અંદર જે છે એ ત્રણ હજાર રૂપિયા સહાય કરવામાં આવે છે ઓકે પ્રશ્ન જોઈએ મિત્રો થોડાક તો ગૌણ સેવા દ્વારા સબ ઓવરસીઝની જે સિવિલની જે એક્ઝામ હતી ગૌણ સેવાની એમાં એક ક્વેશ્ચન પૂછાયો કે ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટેની સહાય અંગેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એમ અંતર્ગત ડિપ્લોમા અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીને કેટલી સાધન પુસ્તક સહાય પ્રથમ વર્ષે એક વાળ મળવાપાત્ર આપવામાં આવે છે ઓપ્શન તમને આપેલા છે છ હજાર પાંચ હજાર ત્રણ હજાર કે સાત હજાર પાંચસો તો આનો જે જવાબ આવશે મિત્રો એ ઓપ્શન સી આનો સાચો જવાબ થશે રૂપિયા જેમ આપણે જોયું એમ કે કે તમે જુઓ ડિપ્લોમાની અંદર જે સહાય છે કેટલી છે ત્રણ હજાર રૂપિયા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એટલે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક વારંવાર જે છે આ આ જે યોજના છે એમાંથી ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે બીજી વાત કરું મિત્રો તો બીજો એક ક્વેશ્ચન એવું પૂછાયો કે આસિસ્ટન્ટ મશીન મેનની એક્ઝામ હતી બે હજાર ઓગણીસની અંદર એમાં જ ક્વેશ્ચન પૂછાયો છે કે ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટેની જે યોજના છે એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાધન ખરીદવા પ્રથમ વર્ષે કેટલી સહાય આપવામાં આવે છે ઓકે ઓપ્શન છે ત્રણ હજાર પાંચ હજાર સાત હજાર અને દસ હજાર તો ખાસ જુઓ કે તમને એ શું આપ્યું છે તો મેડિકલની વાત છે તો મેડિકલ અને ડેન્ટલ ઓકે મેડિકલ અને ડેન્ટલ આપણે ખાસ ધ્યાન રાખીએ મેડિકલ અને ડેન્ટલ માં આ સહાય જે છે કેટલી આપવામાં આવે છે મિત્રો ₹10000 ની જે સહાય છે તમને મેડિકલ અને ડેન્ટલ માં પણ કેટલી વાર તો ખાસ જો અહીંયા તમને લખેલું છે કે એકવાર પ્રથમ વર્ષે ઓકે એકવાર પ્રથમ વર્ષે મેડિકલ અને ડેન્ટલ માં ₹10000 ની સહાય તમને આ યોજના અંતર્ગત આપવામાં આવે છે તો છે એ ₹10000 ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો ગુજરાત સરકારના ગુજરાત સરકાર દ્વારા જે આસિસ્ટન્ટ બાઇન્ડરની એક્ઝામ હતી એની અંદર પૂછાયો આ યોજના આ આ છે યોજનામાંથી પૂછાયેલો છે તો ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને કેટલા માસ માટે પ્રતિમાસ ભોજન બિલ સહાય પેટે રાહતની રકમ આપવામાં આવે છે ઓકે તો ખાસ આપણે જોઈએ તો ઓપ્શન બાર ઓપ્શન બી છે અઢાર ઓપ્શન સી છે ચોવીસ અને ઓપ્શન ડી છે દસ તો મેં તમને વાત કરી કે બાર માસની અંદર આપણે જનરલી બાર માસ માંથી જે છે એ લોકો વાત કરીએ તો આપણને દસ માસ માટે આ જે યોજનાનો જે લાભ છે એ સહાય આપવામાં આવતી હોય છે કેટલા માસ માટે દસ માસ માટે તો અહીંયા આપણો ઓપ્શન આવશે સાચો જવાબ એ શું થશે મિત્રો ઓપ્શન ડી ઓકે તો આજે આ આના ક્વેશ્ચન જે છે એ પૂછાયા છે તો મિત્રો આજના આપણા આ પ્રથમ વિડીયોની અંદર આપણે આ યોજનાઓ જે જોઈ એ ખાસ આપણે ધ્યાન રાખીએ કે આ યોજનાઓમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ડાયરેક્ટલી એક્ઝામિન તમને જોવા મળે છે હવે આપણો મેઈન ઉદ્દેશ્ય શું છે કે આપણે આ યોજનામાંથી ક્વેશ્ચન પૂછાય તો આપણે એને એટેમ્પ્ટ કરી શકવા જોઈએ અને આપણી જે છે એ ટોટલ એ સચોટ અને સાચો ક્વેશ્ચન સાચો જવાબ આપણે એ પ્રશ્નનો આપી શકીએ તો આવી જ રીતે આજે આપણા આ આ યોજનાની અંદર જે વિડીયો આવશે એની અંદર આપણે આવી જ રીતે બધા જ બધી જે યોજનાઓ જે છે એ ગુજરાત સરકારની જે પણ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે એવી બધી જ યોજનાઓ આપણે આ વિડીયોની અંદર કવર કરી લઈશું ઓકે ખૂબ ખૂબ આભાર મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પૂર્વે ખત્રી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ ઉપર આપણે અત્યાર સુધી પાંચ વિડીયોની અંદર અલગ અલગ યોજનાઓ જોઈ છે અને આ યોજનાઓ ડાયરેક્ટ તમને એક્ઝામની અંદર દેખવા મળે છે એ જ યોજનાઓનો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ઓકે હવે આ યોજનાની અંદર આપણે આગળના પાંચ વિડીયોઝની અંદર આપણે છેલ્લી જે વિડીયો આપણે જો આગળની પાંચ અંદર આપણે યોજનાઓ જોઈ છે એમાં ખાસ રિવિઝનની વાત કરીએ તો છેલ્લા વિડીયોમાં આપણે જે જોયું એની એકવાર ફરી આપણે ચર્ચા કરી લઈએ તો ખાલી તમને નામ અને થોડુંક ઉપર છેલ્લી માહિતી આપી દઉં તો આપણે કઈ જોઈએ આંબેડકર આંત્યોદય વિકાસ નિગમની યોજના જોઈ આ યોજનાની અંદર આ નિગમની અંદર આપણે વાત કરી મહિલા સમૃદ્ધિ આપવામાં આવે છે કેટલા ની પચાસ હજારની પિસ્તાલીસ હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયા નિગમનો ફાળો ઓકે નેક્સ્ટ વાત કરીએ તો આપણે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના જોઈએ એની અંદર પણ પચાસ હજારની લોન પણ કેટલા ટકા વ્યાજ પાંચ ટકા વ્યાજ

ઓકે અને આ વર્ગ જે છે એ ખાસ અત્યારે જોઈએ તો આપણે ચર્ચામાં રહ્યો છે નવ પાછળથી હમણાં આ જે સરકારનું દસ ટકા જે આવ્યું છે અનામત આપવાનું ડબલ્યુ એસ આ ખાસ આપણે એક જોઈએ તો એક્ઝામિનર પોઈન્ટ ઓફ વ્યૂથી ભાઈ એક્ઝામિનર જે છે એ આમાંથી યોજનાઓ પૂછી શકે અને પૂછાય છે ઓકે ખાસ જે યોજનાઓ કહીએ તો લગભગ છેલ્લી બે ત્રણ એક્ઝામની અંદર આની અંદરથી યોજનાઓ આપણને જોવા મળી છે તો ખાસ જે આંકડાકીય માહિતી છે આ યોજનાની ખાસ મિત્રો ધ્યાન રાખજો ઓકે તો શૈક્ષણિક અભ્યાસ યોજના છે શૈક્ષણિક કે ઈડબ્લ્યુ એસના જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ માટે સહાય આપવાની છે તો કઈ રીતની સહાય છે એ જોઈએ મિત્રો તો પહેલાં તો ભાઈ સ્નાતક કક્ષાના અથવા અનુસ્નાતક કક્ષાના કોઈ પણ અભ્યાસક્રમો હોય ઓકે પણ એમાંથી કયા તો ભાઈ જે બી છે બીકોમ છે બીએસસી છે આવા અમુક બી એ છે આવાને બાદ કરતા જે પણ ટેકનિકલ હોય પ્રોફેશનલ કોર્સ છે આવા કોર્સ માટે ખાસ જોઈએ તો અભ્યાસક્રમની કુલ ટ્યુશન આપવામાં આવે છે ઓકે તો ચાર ટકાના વ્યાજે લોન આપવામાં આવે છે કેટલા લાખની તો દસ લાખ રૂપિયાની ઓકે ખાસ ધ્યાન રાખીએ અને એની અંદર ખાસ જોઈએ મિત્રો તો અહીંયા આ માહિતી છે એ લગભગ એક બે એક્ઝામની અંદર પૂછાય છે કે ધોરણ 12 ની અંદર કેટલા ટકા કે વાત કરું મિત્રો તો ઘણીવાર ચેન્જ થયા છે ઓકે શરૂઆતમાં હું તમને વાત કરું તો અમુક યોજનાઓ માટે જે છે એ ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયા હતા ઓકે પછી આની અંદર ચેન્જ થયો અને જે છે એ છ લાખ થઈ આવક અને છેલ્લે આઈ થિંક વાત કરું તો લગભગ કેન્દ્ર સરકારમાં જ્યારે પ્રસ્તાવ થયો જયારે ઈડબલ્યુ એસ માટે આવક મર્યાદા જે છે એ લાખ કરી મર્યાદાનો આવો પ્રસ્તાવ થયો અને એના પછી કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારોને આ મોકલી આપ્યો દરેક રાજ્યની અંદર આવક મર્યાદા જે છે એ આઠ લાખ પણ સરકારે એવું કીધું છે કે એ રાજ્ય ઉપર છોડો પણ આપણે પણ જે છે એ ગુજરાત સરકારે પણ આ જે મર્યાદા જે છે એ આઠ લાખની કરી છે ઓકે તો ખાસ ખ્યાલ રાખીશું કારણ કે મિત્રો આ જે ડેટા ચેન્જ થાય છે એ ડેટા પૂછાવાની શક્યતાઓ વધી જાય છે ઓકે એક્ઝામની અંદર જે પાસ્ટના કોઈ ડેટા છે એમાં ચેન્જ થયો છે કંઈ બદલાવ થયો છે તો એ એક્ઝામની અંદર પૂછવાની શક્યતાઓ વધી જાય છે એના માટે ખાસ જોઈએ તો આ આઠ લાખ રૂપિયા ખાસ આપણે યાદ રાખીશું બીજી વાત કરું તો પાંચ લાખ સુધીની જે છે લોન હોય તો પાંચ લાખ સુધીની લોન હોય તો એક હપ્તામાં તમારે લોન ચૂકવવાની પાંચ લાખ સુધીની લોન હોય છે તો ઓકે પાંચ લાખથી વધુની લોન હોય તો અભ્યાસ પૂરો કર્યાના એક વર્ષ બાદ છ વર્ષમાં ઓકે છ વર્ષની અંદર એક સરખા માસિક હપ્તામાં મતલબ કે બોતેર હપ્તા આપણે કહી શકીએ એના માસિક હપ્તામાં આ લોન જે છે એ તમારે ચૂકવવાની થતી હોય છે ઓકે ક્લિયર વસ્તુ છે છે તો ક્વેશ્ચન પૂછાયો ભાઈ ગૌણ સેવાની જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામ હતી એમાં બે હાજર ઓગણીસ ક્વેશ્ચન પૂછાયો છે કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત અભ્યાસ માટે લોન મેળવવાના કિસ્સામાં ધોરણ બારમાં કેટલા માર્ક્સ મેળવવા જરૂરી છે ઓકે તો ખાસ મેં તમને કીધું ઓપ્શન એમાં તમને આપ્યો છે પંચાવન ટકાથી વધુ ઓપ્શન બી આપે છે પાસઠ ટકાથી વધુ ઓપ્શન સી આપે છે સિત્તેર ટકાથી વધુ અને ઓપ્શન ડી તમને આપેલો છે સાહીઠ ટકા કે તેથી વધુ તો ખાસ ખ્યાલ રાખીશું કે સાહીઠ ટકાથી વધુ માર્ક્સ બારમાં ધોરણની અંદર તમારા આવેલા હોવા જોઈએ ક્લિયર વસ્તુ છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો વિદેશ અભ્યાસ લોન કે તમારે સ્નાતક અથવા અનુસ્નાતકનો કોઈ પ્રોગ્રામ કોઈ ડિગ્રી માટે તમારે વિદેશમાં અભ્યાસ કરવા જવાનું થાય છે તો પણ સરકાર તરફથી કેટલીક લોન સહાય તમને કરવામાં આવતી હોય છે એમાં વાત કરીએ તો ખાસ આપણે જોઈશું તો પંદર લાખ રૂપિયા સુધીની લોન પાત્ર થાય છે અને એ પણ ચાર ટકા લેખે શૈક્ષણિક લોન તમને પૂછાય વિદેશ હોય કે જે પણ હોય શૈક્ષણિક લોનની અંદર ચાર ટકા વ્યાજ ફિક્સ છે બિનઅનામત વર્ગની યોજના પૂછાય છે અને શૈક્ષણિક લોન તમને કહે છે તો આંખ બંધ કરીને ચાર ટકા વ્યાજ ખાસ ખ્યાલ રાખજો ઓકે આની અંદર જોઈએ આપણે તો ધોરણ બાર પછી એમબીબીએસ સ્નાતક અને સ્નાતક પછી અનુસ્નાતક સ્નાતક પછી અનુસ્નાતકની કોઈ ડિગ્રી લેવા માટે તમારે અનુસ્નાતકની ડિગ્રી અથવા તો પીજી ડિપ્લોમા કોર્સ આવે છે ઓકે પીજી ડિપ્લોમા પર જેને કહીએ છીએ તો પીજી ડિપ્લોમા કોર્સ માટે તમારે વિદેશની અંદર તમે અભ્યાસ કરવા જાઓ છો ત્યારની વાત છે પંદર લાખની મર્યાદામાં ચાર ટકા લેખી તમને લોન આપવામાં આવે છે ધોરણ બારની અંદર સાહીઠ ટકા કેટલીથી વધુ આવેલા હોવા જોઈએ આગળની વાત કરું તો આમાં પણ જે પાંચ લાખ સુધીની મર્યાદામાં હોય મેં તમને કીધું આગળ પણ આપણે જોયું કે ભાઈ પાંચ લાખની મર્યાદામાં એક વર્ષ તમે અભ્યાસ પૂરો કરો એના પછી એક વર્ષ પછી પાંચ વર્ષના સરખા હપ્તામાં ચૂકવવાની થાય છે પાંચથી વધુ હોય તો છ વર્ષમાં તમારે સરખા હપ્તામાં ચૂકવવાની થાય છે ઓકે હવે આની અંદર વાત કરીએ આપણે તો સમગ્ર કોર્સની લોન કુલ રકમ સાડા સાત લાખ રૂપિયા કે તેથી ઓછી રકમના ધિરાણ માટે જો તમે સાડા સાત લાખ રૂપિયાથી ઓછી રકમનું ધિરાણ લો છો તો સામે તમારે જે પણ રકમ લીધી હોય એના કરતાં દોઢ ગણી ઓકે કેટલા દોઢ ગણી કિંમતની વસ્તુ પર તમારે બેંકનો કે તમે જ્યાંથી લોન લીધી છે એમનો બોજો કરાવવાનો થાય છે ગીરવી આપણે મૂકવું કહીએ છીએ તો એ પ્રમાણે એટલી રકમની તમારે જે છે એ મિલકત તમારે બોજાનો તમારે બેંકમાં કરાવવાની થાય છે ઓકે ખાસ ખ્યાલ રાખીએ તો તમને અહીંયાથી ક્વેશ્ચન એવો પૂછાવી શકે કે સાડા સાત લાખ રૂપિયા સુધીની લોનના કિસ્સામાં ઓકે કેટલી મિલકત જે છે એ લીધેલી રકમની કેટલી મિલકત એ બોજો કરાવવાની બેંકમાં થાય છે અને તમને ઓપ્શનમાં આપ્યું હોય બે ગણી ત્રણ ગણી અઢી ગણી કે ચાર ગણી ઓકે તો ખાસ ધ્યાન રાખો કે દોઢ ગણી ઓકે દોઢ ગણી બે ગણી ત્રણ ગણી કે ચાર ગણી આવું તમને ઓપ્શનમાં આપેલું હોય તો ખાસ યાદ રાખજો દોઢ ગણી ઓકે અને જ્યારે પણ આ તમારી રકમ જે છે એ સાડા સાતથી વધુના કિસ્સામાં સાડા સાત લાખથી વધુના કિસ્સામાં મતલબ કે રકમ વધારે છે ત્યારે એ જેટલી રકમ હોય એટલી જ તમારે કિંમતની કોઈ સ્થાવર જંગમ મિલકત તમારે બેંકમાં બોજો કરાવવાની નોંધ કરાવવાની મતલબ ગીરવે મૂકવાની થાય છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન એવું પૂછાયો કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ બાર પછીની રિસર્ચ જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલા રૂપિયાની લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ઓકે જો સ્થાનીય અભ્યાસ હોય સ્થાનિક અભ્યાસ હોય દેશમાં રહીને અભ્યાસ કરવાની વાત હોય તો દસ લાખ વિદેશમાં અભ્યાસ કરવાની વાત હોય તો પંદર લાખ ઓકે તો ઓપ્શનમાં તમને આપ્યું છે એની અંદર સાડા બાર લાખ બીની અંદર પંદર લાખ સીની અંદર તમને આપ્યું છે દસ લાખ ડીની અંદર આપ્યું છે બાર લાખ તો કેટલો આપણો જવાબ આવશે મિત્રો પંદર લાખ રૂપિયા

કારણ કે મેં તમને વાત કરી કે જ્યારે કેન્દ્ર સરકારમાં પ્રસ્તાવ થયો કે આઠ લાખ રૂપિયા જે મર્યાદા રાખો અને એ સમયમાં લગભગ એના પછી આ ક્વેશ્ચન પૂછાયો છે અને અંદર તમને આઠ લાખ રૂપિયા તમને ઓપ્શનમાં આપેલું છે જ નહીં ઓકે એ પહેલાની વાત કરું તો અમુક યોજનાઓ માટે સાડા ચાર લાખની જોગવાઈ હતી એના પછી પણ આ જે છે એ છ લાખ કરવામાં આવી અને એના પછી પરિપત્ર થયા પછી આ છે એ આઠ લાખની તમારી જે છે એ કરવામાં આવી છે ઓકે મતલબ કે આઠ લાખ રૂપિયા સુધીની મર્યાદા ઓપ્શનમાં ક્યાંય આપેલું જ નથી ઓકે આઠ લાખ તમને ઓપ્શનમાં ક્યાંય દેખાતું જ નથી મતલબ કે આપણો જવાબ આવશે આઠ લાખ રૂપિયા ઓકે ચલો આગળ વધીએ આપણે તો ગુજકેટ જેવી એક્ઝામ છે જેડબલ જેવી એક્ઝામ છે નીટ જેવી એક્ઝામ છે આ એક્ઝામ પર્ટિક્યુલર બિન અનામત વર્ગની વાત કરીએ છીએ આપણે ઓકે આગળ આપણે અનુસૂચિત જાતિ માટે પણ આ યોજના જોઈએ છે બિન અનામત વર્ગ માટે જોઈએ સામાજિક શૈક્ષણિક પછાત માટે પણ જોઈએ છે બિન અનામતની વાત કરીએ તો એની અંદર પણ વીસ હજાર રૂપિયા આની અંદર પણ વીસ હજાર રૂપિયા છે એમાં કોઈ ફરક છે નહીં મતલબ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા કોમ્પિટિટિવ મતલબ કે જે જી છે જે એન્ટ્રન્સ એક્ઝામ જે આવે છે એ એક્ઝામની તૈયારી કરવા માટે જે રકમ છે એ રકમ ફિક્સ છે સહાયની રકમ વીસ હજાર રૂપિયા જ છે તો ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓની અંદર તમે કોચિંગ લેવા જાઓ છો એમાં તમને શરત આપી છે કે ત્રણ વર્ષ કે તેથી વધુ જૂની સંસ્થા હોવી જોઈએ ઓકે અને એને તમે કોચિંગ લેવા જાઓ છો તો વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયા અથવા ખરેખર ફી જે ઓછી હોય એ ડી ટી અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવે છે ડીબીટી શું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મતલબ કે આ રકમ તમે જરૂરી પુરાવાઓ છે એ તમે જમા કરાવો તો આ રકમ એ સીધી તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જાય ઓકે બેંક એકાઉન્ટની અંદર આ રકમ તમારી સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જે આપણને ખબર છે કે હજી પેલી ગેસની સબસિડી છે ઓકે પછી સોલારની જે સબસિડી છે આ બધી સબસિડીઓ છે જે તમે ખેડૂતોને તમે જોતા હશો તો ખાતર પર સબસિડી આપવામાં આવે છે આ બધી સબસિડીઓ છે એ ડીબીટીથી ટ્રાન્સફર ડાયરેક્ટ ભાઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આ જે છે એ ખેડૂતના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે કારણ કે આપણે જોયું કે ભાઈ ઘણી જગ્યાએ લાંચ રૂસવતના બધા જે કિસ્સામાં વધી ગયા છે તો હવે સરકાર જે છે એ એવી જગ્યાઓમાંથી જે વચેટિયાઓ છે એ વચેટિયાઓને સરકાર કાઢવાનો પ્રયત્ન કરી રહી છે મતલબ કે તમે જુઓ આની પાછળ આપણે વાત કરીએ તો સરકારનો એક બહુ મોટો એક આપણે કહીએ તો રોલ કહેવાય કે સરકારે કઈ રીતે આના ઉપર કામ કર્યું તમે જુઓ તો સરકારે પહેલાં તો જનધન એકાઉન્ટ ખોલાયા હવે જનધન એકાઉન્ટની અંદર તમે જોઈ શકો છો કે જે પણ વ્યક્તિ સુધી બેંક બેંકની પહોંચ નથી તો એ વ્યક્તિઓ સુધી પહેલા તો બેંકની પહોંચ સરકારે પહોંચાડી ઓકે કે ભાઈ મિનિમમ એ જે કાગળ વર્ક છે પેપર વર્ક મિનિમમ વર્કની અંદર પણ એ એકાઉન્ટ બેંકની અંદર ખોલાઈ શકે અને એ એકાઉન્ટ એ એની અંદર જે છે એ ઝીરો ચાર્જીસ કે આપણે જીરો એમાઉન્ટ સાથે પણ એ એકાઉન્ટ ખોલી શકે ઓકે તો આનાથી શું થયું તો મેક્સિમમ વ્યક્તિઓ મેક્સિમમ સમુદાય મેક્સિમમ જે સમૂહ કહીએ વ્યક્તિઓનો એ સમૂહ ગરીબ જે ગરીબ આર્થિક રીતે થોડા નબળા છે આવો સમૂહ સરકારે કવર કર્યો અને આ જનધન એકાઉન્ટની મદદથી એ લોકોના એકાઉન્ટ ખોલાયા તો શેના માટે તો ભાઈ એ એકાઉન્ટની અંદર ભવિષ્યની અંદર આવી સહાય આપવાની થાય તો આ સહાય ડાયરેક્ટ સરકાર એમના એકાઉન્ટમાં આપી શકે અને જેના કારણે જે વચેટિયાઓ જે હતા એમને જે કાઢવાની એક પ્રક્રિયા કહીએ તો એ સારી રીતે અને પારદર્શી રીતે થઈ શકે ઓકે તો બહુ જ એક જનધન એકાઉન્ટ તો આપણે કહી શકીએ કે બહુ જ સારું એવું સરકારનું એક ઇનિશિયેટિવ કહેવાય કે ખરેખર આ વસ્તુ પોસિબલ થઈ અને લગભગ એમાં બહુ જ મોટા પ્રમાણની અંદર સફળતા સરકારને મળી છે અને આના પાછળનું એક તમે કહું કે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવાની જે પણ ગરીબની સહાય જુઓ મિત્રો સરકાર સહાય કરે છે સરકારને સહાય કરવી પણ છે પણ મિત્રો જો તમારા સુધી તમારું બેંકની અંદર એકાઉન્ટ છે જ નહીં તો સરકાર તમને સહાય કેવી રીતે કરશે માનો કે સરકારે પર્ટિક્યુલર કોઈ ગામ કોઈ કસ્બા માટે સરકારે પૈસા મોકલાયા પણ એ પૈસા તમારા સુધી પહોંચે જ નહીં તો શું કરો તમે પૈસા પહોંચે જ નહીં અને વચ્ચે જ પૈસાનું લેવડ દેવડ થઈ જાય તો મતલબ જ નથી મિત્રો તો સરકારે આ પહોંચ સુનિશ્ચિત કરવા માટે જનધન એકાઉન્ટની મદદથી આ બધી સ્કીમો થાય એના માટે આ જનધન એકાઉન્ટ જે છે એ સરકારે ખોલ્યા છે ઓકે નેક્સ્ટ વાત કરીએ આપણે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ સહાય યોજના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વાત કરીએ આપણે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શું યોજનાઓ છે તો એની અંદર પણ વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયાની જે ફીસ છે એ ફીસ જે ડાયરેક્ટ ડીબીટીથી ટ્રાન્સફર કરવામાં આવે છે ઓકે હવે એની અંદર ધોરણ બારની અંદર તમારા સાહીઠ ટકાથી વધુ હોવા જોઈએ અને આવક મર્યાદા જે છે એ ખાસ અહીંયા યાદ રાખીશું આપણે આઠ લાખ રૂપિયા છે ઓકે આવક મર્યાદા કેટલી છે મિત્રો આઠ લાખ રૂપિયા સાડા ચાર લાખ રૂપિયા અહીંયા નહીં આવે ઓકે આઠ લાખ રૂપિયા ખાસ ધ્યાન રાખીશું તો વીસ હજાર રૂપિયાની સહાય આવક મર્યાદા આઠ લાખ અને ધોરણ બાર ધોરણ બારની અંદર સાહીઠ ટકાથી વધારે તમારે ગુણ મેળવેલા હોવા જોઈએ સ્વરોજગારી માટે પણ યોજનાઓ છે સ્વરોજગારી માટેની યોજનાઓની અંદર વાત કરીએ મિત્રો તો દસ લાખ રૂપિયા તમને કોઈ પણ તમારો નાનો અમથો જે ધંધો કે કંઈ તમારે શરૂ કરવું હોય બુક સ્ટોર છે રેડીમેડ સ્ટોર છે મેડિકલ સ્ટોર છે એના માટે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે એમને દસ લાખ રૂપિયાની વ્યવસાયલક્ષી લોન આપવામાં આવે છે આ યોજના માટે પુરુષો માટે જે વ્યાજનો દર છે એ પાંચ ટકા છે મહિલાઓ માટે ચાર ટકા છે ઓકે હવે ખાસ આપણે આમાં એ જોઈશું કે ભાઈ જો ટ્રાન્સપોર્ટની ટ્રાન્સપોર્ટ માટે તમારે લોન જોઈએ છે ટ્રાન્સપોર્ટ રિલેટેડ કોઈ વ્યવસાય છે લોજિસ્ટિક છે ફૂડ છે તો ટ્રાવેલ્સ છે તો આના માટે જે તમારે જરૂરી સ્ટ્રક્ચર તમારે દુકાન કરવી હોય કોઈ શેડ લેવું હોય કોઈ એવી જગ્યાએ કેન્ટીન કે આવી તેવી વસ્તુ છે એના માટે છ લાખ સુધી છ લાખ રૂપિયા સુધીની લોન તમને પાંચ ટકા વ્યાજ ઉપર આપવામાં આવે છે અને આની વાત કરું તો અરજદારની જે ઉંમર છે ખાસ પૂછાઈ શકે ક્વેશ્ચન કે અરજદાનની ઉંમર કેટલી હોવી જોઈએ તો અઢારથી લઈને પચાસ વર્ષ ઓકે વ્યવસાય આવે છે તો ખાસ ખ્યાલ રાખજો ઉંમર અરજદારની જે છે એ અઢારથી લઈને પચાસ વર્ષ સુધીની ઉંમર અરજદાનની હોય તો આ જે યોજનાનો લાભ છે એ મળવા પાત્ર થાય છે ઓકે ક્લિયર છે તો મિત્રો ખાસ જો તમને હું ગ્રુપમાં પણ વોટ્સએપ તમે બધા વોટ્સએપ ગ્રુપમાં તો આઈ થિંક હશો જ અને ના હો તો લિંક પણ તમને આપેલી છે એમાં તમે એડ થઈ જજો કે ધારો કે તમને કોઈ ક્વેરી આવે છે કોઈ યોજના માટે કોઈ પણ પ્રકારનો કોઈ ક્વેશ્ચન છે તો તમે ડાયરેક્ટ ક્વેશ્ચન એમાં પૂછી શકો હું એટલા માટે કઉ કહેતો પણ આવું છું કે તમારો જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે વોટ્સએપ ગ્રુપની અંદર નાખો તો હું તમને વોટ્સએપ ગ્રુપમાં તો સોલ્વ કરાવું જ પણ ખાસ કરીને તમારું નામ લઈને પણ તમે જો મને પ્રશ્ન પૂછો તો હું તમારું નામ લઈને કે ભાઈ તમને ખબર પડે તો જે પણ વિદ્યાર્થીના કોઈ ક્વેશ્ચન હોય તો મને આગલા દિવસે જ્યારે હું તમને કહેતો હોઉં છું કે વોટ્સએપ ગ્રુપમાં તમે નાખી દો તો ક્લિયર આપણે વિડીયોના માધ્યમથી પણ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું ઓકે તો ખાસ મિત્રો કોઈ પણ ક્વેશ્ચન તમે વોટ્સએપના ગ્રુપમાં એડ થઈ જજો અને એની અંદર તમે કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન હોય તમે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકો છો ઓકે આપણે વિડીયોના માધ્યમથી તમને સારી રીતે ખબર પડે કે કોઈ ડાઉટ હોય તો તમે ક્લિયર કરી શકો ઓકે તો તમને અત્યારે એકચ્યુઅલી લાઈવ માટે એવું છે કે થોડી સુવિધાઓનો થોડોક અભાવ છે આપણી જોડે મતલબ સુવિધા મતલબ અત્યારે થોડી કનેક્ટિવિટી થોડું આપણે જોઈએ તો થોડુંક એ લો ચાલે છે એના માટે લાઈવનું થોડું સેટઅપ થઈ શકે એવું છે નહીં પણ જલ્દી આપણે એનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લાઈવ પણ આપણા જે લેક્ચર છે એ લાઈવ પણ થાય પણ અત્યારે ત્યાં સુધી મિત્રો તમને કહું તો ખાસ તમે વોટ્સએપના ગ્રુપની અંદર કોઈ ક્વેરી હોય ડાઉટ હોય તમે ત્યાં મૂકી શકો છો અને કોઈ બી ફેકલ્ટી હશે ઓકે કોઈ બી ફેકલ્ટી જે છે એ કોઈ એવો ડાઉટ હશે તો વિડીયોના માધ્યમથી પણ સોલ્વ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે ઓકે તો આઈ હોપ કે તમે કોઈ પણ ક્વેશ્ચનો તમે ગ્રુપની અંદર ખાલી નાખી દેજો અને ગ્રુપની અંદર તો તમને રિપ્લાય મળશે જ પણ વિડીયોના માધ્યમથી પણ તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે ઓકે આગળ વધીએ તો જીએસએસએસબી ઇન્સ્પેક્ટરની અંદર એક્ઝામ કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગાર લક્ષી યોજના માટે તમને કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર વગેરે વ્યવસાય માટે કેટલા રૂપિયા સુધીની લોન મળવાપાત્ર થાય છે તો કેટલો છે વ્યવસાય માટે મિત્રો દસ લાખ રૂપિયા ઓકે દસ લાખ રૂપિયા વાત કરીએ એમ સાડા સાત રૂપિયા ઓપ્શનમાં છે પાંચ લાખ ઓપ્શનમાં છે દસ લાખ ઓપ્શનમાં છે અને બાર લાખ ઓપ્શનમાં છે પણ આપણો જે જવાબ આવશે એ આન્સર તમારો શું આવશે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે નેક્સ્ટ વાત કરીએ બીજી વાત કરીએ મિત્રો તો ઘઉન સેવાની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટી ગ્રુપની અંદર ક્વેશ્ચન પૂછાવ્યો એવો કે ભાઈ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનામાં લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજ દરથી આપવામાં આવે છે કેટલા વ્યાજ દરથી આપવામાં આવે છે આ યોજનાની અંદર વાત કરીએ મિત્રો તો ખાસ આ જે દર છે એ કેટલો છે પાંચ ટકાનો જે વ્યાજ દર છે આટલા દરથી તમને આટલા વ્યાજ દરથી તમને જે લાભ છે લોન છે એ આપવામાં આવતી હોય છે ઓકે નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો આસિસ્ટન્ટ ક્યુરેટર તમે જોઈ શકો છો કે ત્રણ ચાર એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે એટલે આ યોજના તો તમને કહું તો મિત્રો મોસ્ટ આઈએમપી છે આ યોજના તો ગોખી જ નાખજો આંકડાકીય માહિતી તમને કહું ગોખી જ નાખજો ઓકે અને એક્ઝામની વખતે પણ તમે ડેટા એ જગ્યાએ લખી રાખો કે એક્ઝામ વખતે પણ તમને જે છે એ ખાસ વાત કરીએ તો એ એક ડેટા તમને એક્ઝામ અગાઉ મળી રહે એવી કોઈ જગ્યાએ તમે નોંધ પણ તમે પીડીએફ તો છે જ ઓકે તો તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે પણ તમે ખાસ એક્ઝામ વખતે આ બધું ડેટાનું રિવિઝન કરવું બહુ જ આવશ્યક વસ્તુ છે ઓકે અને તમને ખબર છે કે મિત્રો હવે જીઆરનું સોલ્યુશન થઈ ગયું છે તો બહુ જ તમે જોઈ શકો છો કે એક વાત હું તમને કહીશ કે જુઓ હવે સરકાર પર પ્રેશર બનશે હવે સરકારને એક્ઝામ લેવી પડશે એનું કારણ છે બે હજાર બાવીસમાં ઇલેક્શન આવે છે ઓકે તો સરકાર પર એક વિદ્યાર્થીઓનું પ્રેશર તો બને જ છે પણ એ સાથે સાથે એક પોલિટિકલ પ્રેશર પણ છે ઇલેક્શનનું તો ખાસ હવે બાવીસના ઇલેક્શન આવે છે એટલા માટે મિત્રો ઇલેક્શનને ધ્યાનમાં રાખીને પણ આ જે બધી પ્રક્રિયાઓ છે સરકારે પૂર્ણ તો કરવી જ પડશે થોડુંક આ કોરોનાની જે સ્થિતિ છે એ હવે તો થોડી ઘણી અંશમાં કહી શકીએ કે હજી કંટ્રોલમાં તો નથી જ પણ જ્યારે પણ કંટ્રોલમાં થાય છે મિત્રો અને થોડુંક એવી સગવડ થાય છે કે એક્ઝામ લઈ શકે તો મતલબ એક સરકારનો પહેલો પ્રયાસ એવો હશે કે આ બધી એક્ઝામ છે એ લેવાઈ જાય કારણ કે સરકાર ઉપર પોલિટિકલ પ્રેશર હશે મિત્રો ઇલેક્શન ચૂંટણી જીતવાનું પણ એક દબાવ હશે તો ખાસ જોઈએ તો એક્ઝામો મિત્રો આવશે જ ઓકે એનો તો ચૂંટણી છે એટલે તો પોલિટિકલ પ્રેશર બનાવવાનું એટલે એક્ઝામો તો લેવાની છે જ એમાં તો કોઈ બેમત છે નહીં પણ સમય છે એ થોડોક આગો પાછો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ પરિસ્થિતિના કારણે પણ એમાં તો મિત્રો હવે આપણે પણ કંઈ કરી શકવાના છીએ નહીં પરીક્ષા તો આવવાની જ છે પણ આજે કોરોનાનો થોડોક સમય છે જીઆરનું સોલ્યુશન તો હવે થઈ ગયું છે તો જીઆર તો વચ્ચે વચ્ચે જે પણ એક્ઝામમાં જે જીઆર આવતો તો નડતો હતો એ જીઆર તો હવે નડવાનો છે જ નહીં જે સરકાર એમ કંઈને ઊભી થઈ જતી હતી કે ભાઈ જીઆર 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 તો જીઆર તો હવે નીકળી ગયો છે મતલબ કે હવે સરકાર પર પ્રેશર બનવાની શરૂઆત થશે ઓકે અને પરીક્ષાઓની પણ વાત કરીએ તો આપણે જે છે એ પરીક્ષા વહેલામાં વહેલી તકે લેવા જેવી આપણે આશા રાખીએ અને આપણે જે છે એ તૈયારી તૈયારી જોડે તો જોડાયેલા જ રહીએ ઓકે કારણ કે તમે તૈયારીમાંથી જશો થોડાક પણ તમે તૈયારીમાં અટકશો તૈયારીથી દૂર જશો તો આ માહોલમાં આવતા મિત્રો વાર લાગતી હોય છે કારણ કે તમે જે કેપેસિટી સાથે તમે તૈયારી તમે શરૂઆત કરો છો અને આ માહોલની અંદર તમે એડજસ્ટ થાવ છો તો ખાસ મારી નમ્ર અપીલ છે કે તમે જોડાયેલા રહેજો મિત્રો આ સમયગાળાની અંદર તમે તૈયારીનો સમયગાળો થોડોક તમે આઠ કલાક વાંચતા હોય તો છ કલાક વાંચજો દસ કલાક વાંચતા હોય તો આઠ કલાક વાંચો તો ચાલશે પણ તૈયારી સાથે જોડાયેલા રહેજો એ વસ્તુ ફરજિયાત છે ઓકે જેમ અચાનક જીઆરનું સોલ્યુશન આપણે રાતોરાત ખબર પડી રાતે લગભગ મને તો આઠ સાડા આઠ વાગે ખબર પડી અચાનક જીઆરનું સોલ્યુશન થઈ ગયું તો અચાનક પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ જાય જીપીએસનું રિઝલ્ટ પણ આવી ગયું તમે જો પીઆઈનું ઓકે એમને તરત જ જાહેર કરી નાખ્યું છે તો હવે જે એક્શન લેવાશે મિત્રો ઇમિડિયટ એક્શન લેવાશે તો ખાસ આપણે તૈયાર રહેવાનું છે કે એક્ઝામ આવી જાય પછી તૈયારી કરવાનો મતલબ નથી પબ્લિક ભાઈ તમે એક્ઝામ લેવા તમે બે મહિનામાં શું તોડી નાખવાનો છો એના કરતાં જે સમય મળ્યો છે તમને છ આઠ મહિના તમને મળ્યા છે તમે એમાં કશું ના કર્યું તમે બે મહિનામાં મિત્રો આ કંઈ કોઈ જાદુની છાડી નથી કે તમે વાંચોને એકવાર વાંચવાનું બધું યાદ રહી જાય તો સમય માગે છે અને સમયને અનુરૂપ તૈયારી કરવી પડશે ઓકે એ આપણે માનીએ કે એક્ઝામ આવે ને પછી તૈયારી કરીએ તો એક બે મહિનામાં મિત્રો કઈ ના થાય તમે બિનસચિવાલયનું પેપર જોઈ લીધું હશે ઘણા ખરાના જે વેમ હશે એ વેમ આમાં દૂર થઈ ગયા હશે ઓકે તો ભાઈ હવે લેવલ જે છે એ લેવલ વધ્યું છે અને એમાં તમારી જેટલી પણ તૈયારી હશે એ ઓછી જ પડશે ઓકે તમે દસ મહિના વાંચો આઠ મહિના વાંચો એ ઓછી જ પડશે પણ તમે જેટલું વધારે વાંચશો એટલું તમારા પ્લસ પોઈન્ટમાં હશે હું તમને ખાસ એવું કહું છું કે મિત્રો ખાસ હું તમને એમ કહું કે માનો કે તમારી બાઉન્ડ્રી આટલી છે ઓકે આટલી તમારી બાઉન્ડ્રી છે તમારી યાદ રાખવાની કેપેસિટી તમારી જે તૈયારી કરવાની ક્ષમતા છે આ બાઉન્ડ્રી તમારી ફિક્સ છે તો આ બાઉન્ડ્રીથી તમારે બહાર જવું પડશે પરીક્ષામાં પાસ થવું છે તો આ બાઉન્ડ્રી છે તમારે ક્રોસ કરવી જ પડશે એના સિવાય છૂટકો નથી આપણે સીમિત લઈને બાઉન્ડ્રી રાખીને તૈયારી ન કરી શકીએ આ બાઉન્ડ્રી છે આપણે ક્રોસ કરવી જ પડશે થોડુંક તો ખેંચાવું જ પડશે જે છે બાઉન્ડ્રીથી ઓકે તો અત્યારે એ જ સમય છે કે આપણી જે લિમિટ છે એ લિમિટને આપણે ક્રોસ કરીએ ઓકે પહેલી વાત તો એ છે કે આ જે લિમિટને ક્રોસ કરીશું તો જ એક એક લેવલ જે છે એનાથી આપણે જે વધારાના માર્ક્સ છે જે પાંચ દસ માર્ક્સ જે મેરિટમાં ખૂટે છે એ માર્ક્સ આ લિમિટ ક્રોસ કરીને જ આપણે પામી શકીશું આ બાઉન્ડ્રીથી બહાર તો નીકળવું જ પડશે અને અત્યારે એ જ સમય છે મિત્રો તો ખાસ સદુપયોગ કરો સમયનો અને જોડાયેલા રો હું તો એમ જ કહું છું અને તમારા માટે છે આ પ્લેટફોર્મ પણ મિત્રો તમે વાત કરું તો બિલકુલ મેન્ટેનન્સ ચાર્જની અંદર અમે આ પ્લેટફોર્મ લઈને આત્મનિર્માણની ટીમ આવી છે તો મિત્રો ખાસ આ વિદ્યાર્થીઓના એક તો તમે જુઓ કે આ પરિસ્થિતિ એવી આવી ગઈ અને આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓની તૈયારીમાં કોઈ કચાસ ન રહી જાય ઓકે એના માટે જ આત્મનિર્માણની જે સંસ્થા છે એમને પ્રયાસ કર્યો છે અને મિત્રો ખાસ તમે લોકો જે આ કોર્સ પરચેસ કરેલો છે તો તમારા સાથી મિત્રો હોય સહભાગી મિત્રો હોય કે જે તમારી જોડે તૈયારી કરતા હોય અને એ લોકોને પણ તમે સજેસ્ટ કરો કે ભાઈ તમે આત્મનિર્માણની એપ જે છે એના માટે તમે એમને સજેસ્ટ કરો ઓકે કારણ કે અમારી કોઈ અમારી મેઇન અમને મેં કીધું છે ફોકસ એટલું જ છે કે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ છેવાડાનો વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિના કારણે વંચિત ન રહી જાય ઓકે નબળામાં નબળો આર્થિક પરિસ્થિતિ ભલે હોય પણ મિત્રો આપણે એટલા જ માટે પોસાય તેવા બિલકુલ મેન્ટેનન્સ ચાર્જની અંદર આપણી એપ્લિકેશન લોન્ચ કરી છે એટલે તમે ખાસ હું તમને એમ કહીશ કે જે પણ તમને જો અમારો પ્રયાસ આજે છે એ ગમ્યો હોય તો ખાસ તમારા મિત્રો છે એ લોકોને તમે જે નબળા આર્થિક આર્થિક દ્રષ્ટિએ તમે કહી શકો કે થોડુંક એવી કંડિશન હોય તો એવા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો જે આપણે કહીએ તો ગુજરાતના છેવાડાના વ્યક્તિ સુધી છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચવાની એક પહોંચ મેળવવા માટે અમે જે છે એ આ પ્રયાસ કરું છું જેના કારણે કોઈ પણ વિદ્યાર્થી રહી ન જાય ઓકે એમ ના કહી શકે કે ભાઈ આ પરિસ્થિતિના કારણે મેં તૈયારી ન કરી શક્યા તો અમે અમારો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ તમે મિત્રો સાથ આપશો તો આપણે જે છે એ સફળતા સફળતા મળવાથી અને એ કોઈ આપણને રોકી શકવાનું જ નથી પણ ખાસ અમારો જે પ્રયાસ છે એમાં તમારો જે સપોર્ટ છે એની ખૂબ જ જરૂર છે અને તમે જે છે આ આ વસ્તુને તમે તમારા દ્વારા જ મિત્રો તમને ગમે છે આટલી પ્રાઇઝની અંદર તમને આવું કન્ટેન્ટ તમે કશું જુઓ કે અમારી ફેકલ્ટીઓ જે છે એ ફેકલ્ટીઓ કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશનને તો હાથ લગાવતી જ નથી મિત્રો કારણ કે પરીક્ષામાં પાસ થવું હોય તો ગવર્મેન્ટ ઓથોરાઈઝ જે પણ કન્ટેન્ટ જે પણ બુક્સ અવેલેબલ છે સરકારી ચોપડીઓ દેશી ભાષામાં કહું તો સરકારી ચોપડીઓમાંથી કંઈ કોઈ સરકારના જે કર્મચારીઓ કે જે પણ અધિકારીઓ જે પેપર કાઢવા બેસે એ કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન લઈને ના બેસે મિત્રો અને ખાસ અહીંની જે ફેકલ્ટી છે દરેકે દરેક ફેકલ્ટી જીસીઆરટી એનસીઆરટી અથવા તો વાત કરું આવી યોજનાઓ માટે હું તમને કહું તો જે સરકારની ઓથેન્ટિક વેબસાઇટ છે અને બીજી પણ જે આપણે કહીએ તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે તો આ બધી બુકમાંથી જ કન્ટેન્ટ લઈને અમે પ્રોવાઈડ કરીએ છીએ ઓકે કંઈ પ્રાઇવેટ પબ્લિકેશન કે આવ્યું એવું કોઈ મોટી ફાંકા મારવાની વિસ્તુ બિલકુલ છે જ નહીં મિત્રો બિલકુલ ઓથેન્ટિક સોર્સમાંથી માહિતી તમારા સુધી પહોંચાડવાનો આ પહેલો પ્રયાસ છે અમે કહીએ છીએ કે અમે ભાઈ આ આ પબ્લિકેશન અમે ઓથેન્ટિક સરકારી સોર્સમાંથી ડાયરેક્ટ ટેક્સ્ટ બુક કહીએ આપણે એની તો એ બુકમાંથી તમારા સુધી અમે માહિતી લાગીએ છીએ ઓકે બાકી આપણે બીજી સંસ્થાઓ જેવું નથી કે ભાઈ ફલાણા ફલાણા ગમે તે કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ ઉઠાવીને કોઈપણ ચોપડી આડે આડેધડ ચોપડી ઉઠાઈને તમને ભણાવી દેવું એવું નથી જ્યાંથી પ્રશ્નો પૂછાય છે એ જ સોર્સથી તમને માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ એ ચાહે જીપીએસસી વન ટુ હોય ચાહે ગૌણ સેવાની તમે ક્લાસ થ્રીની એપ્લિકેશન લીધેલી હોય કોઈ પણ એપ્લિકેશન લીધેલી હોય પણ અમારો પ્રયાસ શું છે કે ઓથેન્ટિક બુક ઓથેન્ટિક સોર્સ સાથે માહિતી તમને મળે અને એ પણ બિલકુલ વ્યાજબી કિંમતે મેન્ટેનન્સ ચાર્જની સાથે તો ખાસ મિત્રો તમારા જે પણ સાથી મિત્રો છે એમના સુધી તમે આ એપ્લિકેશનને શેર કરો વધુમાં વધુ તમારો જે છે એ સાથ સહકાર આત્મનિર્માણની ટીમને આપો ઓકે ખાસ આપણે જોઈએ તો આગળની જે યોજના જે છે એ કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેની યોજના છે આપણે આ જોયું કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેની યોજના છે એની અંદર મિત્રો આ તાલીમ માટે પચીસ લાખની સહાય જે છે એ કરવામાં આવે છે કેટલા લાખની પચીસ લાખની સહાય એ તાલીમ મેળવવા માટેની ફી માટે કરવામાં આવે છે પચીસ લાખ ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે કેટલા રૂપિયાની સહાય તો ભાઈ પચીસ લાખની ઓકે નેક્સ્ટ જોઈએ ભાઈ માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના આ યોજના થોડીક લાંબી છે આપણો બીજો અલગથી બનાવીશું આખો કારણ કે આ યોજના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એકવાર ફરી આપણે જે યોજનાઓ જોઈએ કરી લઈએ તો મિત્રો આપણે જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમની યોજના જોઈએ સ્વરોજગાર લક્ષી યોજનાઓ જોઈ આ બધી બિનઅનામત વર્ગ માટેની યોજનાઓ છે એના આપણે ક્વેશ્ચન જોયા અને બીજી યોજના આપણે જે જોઈએ એક જ મિનિટ ખાલી આપણે જોઈએ તો વિદેશ અભ્યાસ માટે જોઈ શૈક્ષણિક અભ્યાસ માટે જોઈ અને આ બધી યોજના આપણે બિનનામત વર્ગ માટે જોઈ નેક્સ્ટની અંદર આપણે જોઈ આપણે અગાઉની જે યોજના છે એ યોજના આપણે કન્ટિન્યુ કરીશું ટિલ ધેન કીપ રીડિંગ અને ખાસ જે છે તમે જોડાયેલા રહો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ટિલ ધેન ટેક કેર ગુડ બાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ ઉપર આપણે જે પણ યોજનાઓના વિડીયોઝ ચાલી રહ્યા છે એની અંદર લગભગ લગભગ આ દસમો વિડીયો હશે ઓકે અને ગુજરાત સરકારની જે પણ બધી જ યોજનાઓ જે છે એ આપણે આ બધા વિડીયોઝની અંદર આવરી લેવાનો પ્રયત્ન કરીશું અને ખાસ મેઇન આપણો ઉદ્દેશ્ય એટલો હશે કે જે પણ પરીક્ષાની અંદર જે પણ ડેટા પૂછાય છે અને એ ડેટા આપણો ડાયરેક્ટલી એવા ડેટા પર ફોકસ કરીશું ટાર્ગેટેડ એવી વસ્તુ પર ફોકસ કરીશું કે જે તમને ડાયરેક્ટલી એક્ઝામની અંદર જોવા મળે છે ઓકે તો ખાસ વિડીયોઝને ખાસ મિત્રો રિપીટ કરજો ઓકે અને વારંવાર વધુમાં વધુ જે પણ ડેટા છે આ ડેટાને તમે રિવાઇઝ કરજો તો યોજનાઓ તમને તો જ યાદ રહેશે અને જે પણ ડેટા યાદ રહેતો નથી જે તમને કન્ફ્યુઝિંગ ડેટા લાગે છે એ તમે એને ખાસ નોટડાઉન કરવાનું રાખો અને ખાસ મિત્રો તમને આની પીડીએફ પણ અવેલેબલ તો હોય જ છે પીડીએફ પણ તમને જે છે એ આની અવેલેબલ હોય જ છે પણ મારો કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે તમારા શબ્દોની અંદર તમારા હાથે તમે ડેટા એકવાર લખશો એ વસ્તુ વધારે ઇફેક્ટિવ રહેશે ઓકે કે તમે કોઈક જગ્યાએ એને લખી નાખો અને તમે જાતે તમારા અક્ષરમાં એને મસ્ત રીતે તમે લખો ઓકે અને તમે એ વારંવાર એને રિવિ રિવાઇઝ કરો અથવા તો જે પણ કદાચ તમને એવું છે કે પીડીએફ છે તો પીડીએફમાંથી પણ તમે એને રિવાઇઝ કરો પણ રિવિઝન બહુ જ મોટા પાયે મેટર કરે છે એક્ઝામની અંદર કારણ કે ખાસ તમારે મિત્રો હું તો એટલું જ કહીશ કે દરેકે દરેક વિદ્યાર્થીની સ્ટ્રેટેજી અલગ અલગ હોઈ શકે છે ઓકે માની લો કે કોઈક એક્ઝામની અંદર બે હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે દસ લાખમાંથી આઠ લાખમાંથી કે પાંચ લાખમાંથી તો શું એ બે 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 હજાર વિદ્યાર્થીઓની સ્ટ્રેટેજી સમાન હશે તો કે ભાઈ ના સ્ટ્રેટેજી અલગ અલગ હોઈ શકે છે પણ મેટર શું કરે છે કે તમને કઈ ફાવટ તમારા માટે કઈ સ્ટ્રેટેજી યોગ્ય છે એ મિત્રો તમારા સિવાય તો કોઈને ખબર જ ન હોય ઓકે અમે અમારા અનુભવો પરથી અમે તમને કહી શકીએ પણ તમે જે છે એ ખાસ કે તમને અમે જે કહીએ છીએ એમાંથી તમે કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો એ મેટર બહુ મોટા પ્રમાણમાં કરે છે ઓકે કદાચ કોઈક એક વિષય તમે પકડો અને એ વિષય માટે તમે માર્કેટમાં જાઓ છો અને તમે દસ જણાને પૂછો કે ભાઈ કઈ બુક હું વાંચું ઓકે તો મિત્રો કોઈક તમને કહેશે કે ભાઈ આ બુક વાંચ કોઈક તમને બીજું ફલાણું પ્રકાશન કહેશે કોઈક તમને ત્રીજું પ્રકાશન કહેશે પણ તમારે શું જોવાનું છે કે એકવાર પુસ્તક તમે જોઈ લો કોઈક તમારા મિત્ર લાયા હોય કોઈક દુકાનમાં જાઓ તો પુસ્તક જોઈ લો અને તમને કઈ લેંગ્વેજ અનુકૂળ આવે છે કયું તમને વધારે વાંચવું ગમે છે શેમાં તમને ઇન્ટરેસ્ટ આવે છે એવી પુસ્તક તમે ચૂઝ કરો કારણ કે ફાઇનલી એક્ઝામની અંદર તો જે છે એ માર્ક્સ મહત્ત્વ કરે છે માર્ક્સનું મહત્ત્વ છે કે તમે કોઈપણ રીતે એક્ઝામની અંદર મહત્તમ માર્ક્સ મેળવી શકો ફક્ત ને ફક્ત એ જ મેટર કરે છે અને હું તો તમને એ જ કહીશ કે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકાશન નો ડાઉટ તમે કોઈ પ્રકાશનને ટ્રસ્ટ કરતા હોય અને કરવું જોઈએ એ બધી વસ્તુ અલગ છે તમે અમુક ઘણા સંદર્ભ માટે ઘણા વિષયો માટે તમે કોઈ પ પર્ટિક્યુલર પ્રકાશન તમે યુઝ કરી શકો છો પણ ખાસ તમે જુઓ કે એ પ્રકાશનની અંદર શું સરકારી જે પુસ્તકો છે એનો ડેટા આવી જાય છે કે નહીં ઓકે આ જુઓ અથવા તો હું તમને કહીશ કે એવા વિષયો જે છે એની અંદર તમે ખાસ કે જેમાં સરકારી બુક અવેલેબલ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે જીસીઆરટીની બુક છે આ બધી બુકો છે અમુક વિષયો માટે તો તમે એ પર્ટિક્યુલર જ તમે પકડો ઓકે જેમ કે પર્ટિક્યુલર યોજનાઓની વાત કરીએ આપણે તો યોજનાઓની અંદર મિત્રો તમે ખાસ જોશો તો એની અંદર તમને પર્ટિક્યુલર સાઇટો ઉપર તમને બધી યોજનાઓ અલગ અલગ આપેલી છે ઓકે પણ તો તમે યોજનાઓ માટે આપણી પીડીએફ જે છે એ તમે પ્રિફર કરો કારણ કે એ ઓલરેડી મહેનત મેં કરી છે અને મેં એ ડેટા ટોટલી એક કહી શકીએ કે એક ટોટલી એક સંદર્ભ સાથે એક થ્રી સિક્સટી એનાલિસિસ કરીને મેં ટોટલી ડેટા એ આપણી પીડીએફમાં આવરી લીધો છે તો બીજે ક્યાંય ફરવાની જરૂર છે નહીં ઓકે તો એ મહેનત તમે શું ખોટી શા માટે કરો ને એટલો જ ટાઈમ તમે તમારા બીજા વિષયમાં કેમ ના આપી શકો વસ્તુ છે કે ટાઈમનો આપણે સદુપયોગ મહત્તમ કઈ રીતના કરી શકીએ ઓકે તો ખાસ હું તમને કહીશ કે ટ્રસ્ટેડ બુકો જ યુઝ કરો કે જેમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાય છે તમે જોશો કે ઘણી બધી બુક્સની અંદર તમને અલગ અલગ યોજનાઓ આપેલી છે આપેલી છે હું કહું છું આપેલી છે પણ એ યોજનાઓના ડેટાની અંદર બહુ મોટા પ્રમાણમાં ભૂલો છે ઓકે કારણ કે મેં ઘણી બુકો પણ આના માટે જે છે એ આપણે કહીએ તો કે રેફરન્સ રાખી છે અને સરકારની સાઈટ અને મેં જોયું છે કે ત્યાં ગાડી બહુ જ મોટો તફાવત એ ડેટામાં છે કે ભાઈ બુક ધારો કે તમને એ જ વસ્તુ હોય કે બુક ધારો કે બે હજાર બાર તેર ચૌદની સાલમાં છપાઈ હોય અને એ ડેટા એમને પછી ઇમ્પ્લિમેન્ટ કોઈ ફેરફાર થયો હોય યોજનામાં તો ડેટા ઇમ્પ્લિમેન્ટ હજી સુધી થયો જ નથી ભલે બીજું બધું કન્ટેન્ટ એમને અપડેટ કર્યું છે પણ ડેટાઓનું કન્ટેન્ટ યોજનાઓનું કન્ટેન્ટ એમને અપડેટ જૂની યોજનાઓમાં તો કર્યું જ નથી તો મિત્રો અને તમે જો આવા પ્રકાશનને પકડીને રાખશો ને તમને મગજમાં એવું હશે કે ભાઈ એક્ઝામમાં પ્રશ્નવાળું પૂછાયો ને એમાં ખાસ પ્રશ્નો કોઈક એવા જ હશે કે જેમાં જૂની યોજનામાં જે ફેરફાર થયો હોય અને એ તમને એક્ઝામની અંદર પૂછાયો હોય સીધી વસ્તુ છે કે નહીં કે જે પણ જૂની યોજના જે છે એમાં કંઈક કોઈક જગ્યાએ સહાયમાં કોઈ ફેરફાર થયો તો એક્ઝામિનર શું કરશે કે તમને એ જ પ્રશ્ન પહેલો પ્રિફર કરશે પૂછવા માટે અને ઓપ્શનની અંદર જે પણ જૂનો જૂની જે સહાય હતી ઓકે એ જ ઓપ્શન તમને ઓપ્શન એની અંદર આપશે અને તમે બુકની અંદર એ જ વાંચ્યું હશે અને તમે પરીક્ષામાં એ જ રાઈટ કરશો એ જ ચૂઝ કરશો અને તમારો તમે ફૂલે ફૂલ કોન્ફિડન્સમાં તો કે મારો જે જવાબ છે એ સાચો જ છે પણ એ તમારો જવાબ ખોટો પડશે ઓકે અને જ્યારે તમે ક્લેમ કરશો જ્યારે તમે અરજી કરશો વાંધા અરજી કરશો ત્યારે તમારી પ્રાઇવેટ પ્રકાશન તમને કામ નહીં લાગે ઓકે તો ખાસ ટ્રસ્ટેડ બુકો વાંચવાનો ફાયદો જે થાય છે કે તમને જ્યારે પણ ભવિષ્યની અંદર પણ કોઈ જગ્યાએ વાંધા અરજી કરવા જાઓ છો ઓકે ત્યારે તમે એમને પ્રમાણિક એક પુરાવો તમે એક તમે રજૂ કરી શકો ઓકે કે જે ટોટલી એક્સેપ્ટેબલ હોય પ્રમાણિત હોય અને પ્રમાણિત પુરાવો તમે આપશો તો ને તો જે વ્યાજબી ગણાશે અને એમાં ચેન્જ કરવાની જે પણ સંભાવનાઓ છે એ રહેતી રહેલી હોય છે કે એના આધારે સરકાર જે છે જે પણ ગૌણ સેવા પસંદગી મંડળ કે જે પણ પર્ટીક્યુલર રિલેટેડ જે પણ પસંદગી મંડળ છે જે જે પણ એક્ઝામ કન્ડક્ટ કરે છે એ સુધારો કરી શકે છે ઓકે ક્લિયર વસ્તુ છે આપણે ઘણી બધી યોજનાઓ જોઈ છે હવે એ જ યોજનાઓની અંદર આપણે જોઈએ તો ખાસ આપણે વાત કરીએ તો મિત્રો આની અંદર આપણે જે જોવાનું છે એ છે તીર્થ ગ્રામ યોજના ઓકે તીર્થ ઘર દીવડા યોજના આપણે છેલ્લે જોઈએ આપણે છેલ્લે યોજનાઓ કઈ જોઈએ તો ભાઈ આપણે જોઈ એક કસ્તુબા પોષણ સહાય યોજના જોઈએ આપણે ચિરંજીવી યોજના જોઈએ આપણે વિદ્યાલક્ષ્મી યોજના જોઈએ વિદ્યાદીપ યોજના જોઈએ શાળાના બાળકો માટે છે કોલેજના બાળકો માટે શહીદવીર કિનારીવાળા યોજના જોઈ એના પછી આપણે ઘર દીવડા યોજના જોઈને એના પછી આપણે અત્યારે આવ્યા છીએ તીર્થ ગ્રામ યોજના ઉપર તો તીર્થ ગ્રામ યોજના એ પંચાયતની યોજના છે પહેલી વસ્તુ તો એ ગ્રામ પંચાયત ની યોજના પંચાયતની યોજના આ યોજના છે આ યોજનાની અંદર શું જોગવાઈ કરેલી છે તો એ જોગવાઈ માટે ખાસ મિત્રો હું તમને કહીશ તો કે ભાઈ તીર્થ ગ્રામ યોજના માટે પાંચ વર્ષની અંદર આપણે જે છે આની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો જે છે એ પાંચ વર્ષની અંદર પાંચ વર્ષની અંદર એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ એ જે ગામની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં મતલબ કે આપણે એક ગામને કઈ રીતે એક આદર્શ ગામ તરફ પ્રેરિત કરીએ બનાવવા તરફ પ્રેરિત કરીએ એના માટે આપણે શું પગલાં લઈએ એ વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે ઓકે ક્લિયર વસ્તુ છે બીજી વસ્તુ હું તમને મિત્રો બીજી વાત એ કહું કે આની અંદર બીજો મુદ્દો શું છે તો ભાઈ કોઈ પણ ધાર્મિક વિવાદ જેવો પ્રશ્ન આ ગામની અંદર ન હોવો જોઈએ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ લોકોની વચ્ચે કોઈ પણ ધાર્મિક વિવાદ જે છે એ ન હોવો જોઈએ સંપીને બધા રહેતા હોવા જોઈએ ઓકે બીજી વસ્તુ એ છે કે અસ્પૃશ્યતા નિવારણનો પૂરેપૂરો ચુસ્તપણે અમલ થતો હોવો જોઈએ અને જે પણ જે મધ્યાહન ભોજન યોજના જે શાળામાં ચાલતી હોય છે પછી જે આપણે એ જગ્યાએ જે પણ વૃક્ષારોપણ કરવાનું જે બધું ચાલે છે કે વૃક્ષારોપણ આપણે જે પણ જગ્યા ફાળવેલી હોય છે એમાં પર્ટિક્યુલર વૃક્ષારોપણ થાય અને આ બધા મુદ્દાઓ જે છે એ કેટલા અંશે ત્યાં ગાડી કવર થાય છે કે પૂરા ફૂલફિલ થાય છે ઓકે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે તો ખાસ યાદ રાખીશું કે આ જે યોજના છે મિત્રો એનું બે હજાર ચાર પાંચથી અમલીકરણ થયું છે ક્યારથી બે હજાર ચાર પાંચથી જે છે એ આનું અમલીકરણ થયું છે અને ખાસ કે ભાઈ તીર્થ ગામ તરીકે કોઈ પણ ગામ જાહેર થાય છે તો એને કેટલા રૂપિયાની સહાય મળે છે તો ખાસ મિત્રો બે લાખની સહાય મળે છે કેટલાની બે લાખ રૂપિયાની સહાય તીર્થ ગ્રામ તીર્થ ગામ તરીકે કોઈપણ ગામ જાહેર થાય છે તો બે લાખ રૂપિયાની સહાય એમને મળે છે ક્લિયર વસ્તુ છે તો ખાસ મિત્રો કે ફોજદારી ગુનો ન નોંધાયો હોય કેટલા વર્ષમાં તો પાંચ વર્ષમાં ખાસ આ વસ્તુ યાદ રાખીશું ખાસ આપણે આ વસ્તુને બિલકુલ ખાસ યાદ રાખીશું કે કેટલા વર્ષની વાત છે તો તીર્થ ગ્રામ માટે પાંચ વર્ષની વાત છે જ્યારે પાવન ગામ માટે પાવન ગ્રામ યોજના પણ પંચાયતની જ યોજના આજે છે પંચાયત વિભાગની જ યોજના છે ક્લિયર છે આ યોજનાની અંદર ત્રણ વર્ષની અંદર એક પણ ફોજદારી ગુનો હોવો જોઈએ ભાઈ નહીં ત્રણ વર્ષની અંદર વર્ષની અંદર એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં ઓકે ક્લિયર વસ્તુ છે બીજી વાત એ કરવું કે ભાઈ કોઈ પણ ધાર્મિક વિવાદ ન હોવો જોઈએ કેટલા વર્ષથી તો છેલ્લા ત્રણ ત્રણ વર્ષમાં ઓકે આગળ જોઈએ તો અસ્પૃશ્યતા નિવારણ એ પણ આપણે આગળની યોજનામાં જોયું બે હજાર ચાર પાંચથી આનું પણ અમલીકરણ થયું છે પણ આ જે યોજના જે છે એ પાવન ગામ માટે પર્ટીક્યુલર આપણે જોયું કેટલા વર્ષ ત્રણ વર્ષ માટે આ બધી જે છે એનું પાલન થયેલું હોવું જોઈએ આ બધી જોગવાઈઓ જે છે એ અનુસરણ એનું થયેલું હોવું જોઈએ કેટલા વર્ષ માટે તો કે ભાઈ ત્રણ વર્ષ માટે અને એના માટે કેટલા રૂપિયા તો કે ભાઈ એક લાખ રૂપિયા પ્રોત્સાહક ઇનામ પાવન ગામને આપવામાં આવે છે તીર્થ ગામ ત્રણ વર્ષ પાવન ગામ સોરી તીર્થ ગામ પાંચ વર્ષ પાવન ગામ ત્રણ વર્ષ તીર્થ ગ્રામ બે લાખ પાવન ગામ એક લાખ ક્લિયર વસ્તુ છે ચલો નેક્સ્ટ આની જે શરૂઆત જે છે એ પણ બે હજાર અને ચાર પાંચથી થઈ છે ઓકે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ગ્રામ મિત્ર યોજના હવે ગ્રામ મિત્ર યોજનાનું તાત્પર્ય શું છે આ યોજનાનો હેતુ શું છે તો ભાઈ ગામની અંદર રહેલી જે પણ વસ્તી છે આ વસ્તીને મહત્તમમાં મહત્તમ સરકારી યોજનાઓનો લાભ મળે એના માટે રાજ્ય અને ગ્રામની વસ્તી છે એ બંને વચ્ચે એક મીડિયમ બનાવવું કે જે મીડિયમના દ્વારા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ એમની જે પણ જોગવાઈ છે તમે તો અહીંયા ભણો છો તમે આ વિડીયો જોવો છો એટલે તમને આ યોજનાઓ ખબર છે પણ જેમને નથી ખબર જે લોકોને જરૂરિયાતવાળી તમે આ માર્ક્સ માટે ભણો છો એક્ઝામની અંદર માર્ક્સ લાવવાનું તમારું તાત્પર્ય છે ઓકે પણ વાસ્તવિક જરૂરિયાત ગ્રાઉન્ડ લેવલ ઉપર જાહેર જીવનની અંદર જરૂરિયાત જે પણ વ્યક્તિઓને છે એ વ્યક્તિઓને રાજ્ય સરકારથી લઈને જે પણ વ્યક્તિ છે ત્યાં સુધીનું એક મીડિયમ બનાવવાની જે પણ કામ છે કે જે મીડિયમ તરીકે કામ કરે છે એ કોણ છે મિત્ર તો એ મિત્ર જે છે એ ગ્રામ મિત્ર છે ખબર પડી તો ગ્રામ મિત્રનું કામ શું છે તો ભાઈ યોજનાઓ જે છે આ યોજનાઓને ગામના વ્યક્તિ સુધી છેવાડાના જે પણ નિમન કક્ષા હોય મધ્યમ કક્ષા હોય કે જેમને પણ જરૂરિયાત હોય એ લોકો સુધી આ યોજનાઓ પહોંચાડવી ક્લિયર વસ્તુ છે આ યોજનાઓની વાત કરીએ તો આની અંદર ખાસ તો એક સક્ષમ એક યુવા કે જે શિક્ષિત હોય સક્ષમ હોય અને ઉત્સાહી હોય એવા યુવાનોને એક હજાર રૂપિયાના ઉચ્ચક માનદ વેતન સાથે એમને ગ્રામ મિત્રની પસંદગી કરવાનું ગ્રામ મિત્રની પસંદગી આપવામાં આવે છે હવે ખાસ એક જીપીએસસીની એક્ઝામ હતી એની અંદર એક ક્વેશ્ચન એવો પૂછાયો તો કે નીચેનામાંથી કયા ગ્રામ મિત્રનો સમાવેશ થતો નથી તો ખાસ ધ્યાન રાખજો ગ્રામ મિત્રમાં કૃષિ આવે છે શિક્ષણ આવે છે અને આરોગ્ય આવે છે ઓકે પછી આવે છે વિકાસ અને પછી આવે છે જન કલ્યાણ ગ્રામ મિત્ર કૃષિ આરોગ્ય કૃષિ જે છે શિક્ષણ છે આરોગ્ય છે વિકાસ છે અને જન કલ્યાણ છે આટલા પાંચ પ્રકારના ગ્રામ મિત્ર આવે છે એ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયો હતો કે નીચેના પૈકી કયા ગ્રામ મિત્રનો સમાવેશ થતો નથી ઓકે યોગ્ય નથી એવો કંઈક ક્વેશ્ચન હતો અને તમને ચાર ઓપ્શન આપેલા હતા એમાં ત્રણ ઓપ્શન આ પૈકીનો એક હતો ત્રણ ત્રણ ઓપ્શન હતા એ આ પૈકીના હતા અને એક ઓપ્શન કોઈક અલગ હતો તો ખાસ યાદ રાખીશું કે ખાસ કે ભાઈ કૃષિ છે શિક્ષણ છે આરોગ્ય છે વિકાસ છે અને જનકલ્યાણ છે આટલા પ્રકારના ગ્રામ મિત્ર હોય છે પછી હું જોઉં આપણે જોઈએ તો કૃષિનું ગ્રામ મિત્ર કૃષિનું કામ શું છે તો ભાઈ કૃષિનું કામ એ છે કે ખેડૂતલક્ષી અથવા ખેડૂતની ખેડૂતલક્ષી પશુપાલનલક્ષી અથવા મત્સ્ય પાલનની જે પણ સહાયલક્ષી યોજનાઓ જે છે એ ખેડૂત અથવા તો જે પણ આપણે કહીએ કે માછીમાર અથવા તો પશુપાલક એ લોકો સુધી આ યોજનાઓને પહોંચાડવી ગ્રામ મિત્ર શિક્ષણની વાત કરું તો એને જોવાનું છે કે ગામના ચૌદ વર્ષની ઉંમર સુધીના જે બાળકો છે એ બાળકો ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહી જાય એનો સર્વે એ ગ્રામ મિત્ર શિક્ષણે કરવાનો છે ગ્રામ મિત્ર આરોગ્યની માટે વાત કરું મિત્રો તો પર્ટિક્યુલરલી કે પ્રાથમિક સારવાર જે છે એ સારવાર પ્લસ કે ભાઈ માતાઓ જે પણ આપણે કહીએ એક ધાત્રી માતાઓ છે એમના બાળકો છે તો એવી સગર્ભા માતાઓ છે આ લોકોને શોધીને અને એમના સુધી જે પણ મદદ પહોંચાડવી પછી આંગણવાડી જે છે સબ સેન્ટર છે પ્રાથમિક આરોગ્યની કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે આ બધી જે સગવડો છે એ આ લોકો સુધી જરૂરિયાતવાળી વ્યક્તિઓ સુધી આ બધી સગવડો પહોંચાડવી એ કામ છે ગ્રામ મિત્ર આરોગ્યનું ગ્રામ મિત્ર વિકાસનું કામ શું છે તો ભાઈ સરકારની જે પણ વિકાસલક્ષી યોજનાઓ જે છે એ પર્ટિક્યુલર એમાં લાભાર્થીને એવી એ યોજનાઓ વિશે માહિતી આપવી અને ગ્રામ મિત્ર જનકલ્યાણનો ઉદ્દેશ શું છે તો ભાઈ ખાસ કરીને જે પણ એસસી એસટી સમુદાયના જે પણ લોકો છે આ લોકો સુધી આદિજાતિ આદિજાતિ જે વિભાગ છે જે પણ એસટી સમુદાય છે અને સામાજિક ન્યાય અધિકારિકતા છે સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ એ ખાસ કરીને આપણે જોઈએ તો એની વિવિધ યોજનાઓ જે બહાર પાડતી હોય છે આ બધી યોજનાઓની અંદર ખાસ એની જાણકારી પ્રચાર અને પ્રસાર કરીને જે પણ લાભાર્થી છે એ લોકો સુધી લાભ પહોંચાડવો ઓકે તો આ જે વાત કરીએ આપણે એક ગ્રામ મિત્ર ની વાત કરી આગળની આપણે યોજના જોઈએ તો સમરસ ગ્રામ પંચાયત હવે સમરસ ગ્રામ પંચાયતમાં શું છે સમરસ ગ્રામ પંચાયતમાં કેવા પ્રકારના લાભ આપવામાં આવે છે તો ખાસ મિત્રો એક સામાન્ય સમરસની વાત કરીએ આપણે તો સામાન્ય સમરસની અંદર વસ્તી જે છે એ પાંચ હજાર સુધી હોય અને વસ્તી જે છે એ પાંચ વાગ્યા સુધી હોય તો પ્રથમ વખત અગર જો સમરસ બને છે પાંચ હજારની વસ્તી સુધી પ્રથમ વખત જો સમરસ બને છે તો બે લાખ રૂપિયા સુધીની સગવડ સહાય અને ધોરણ આઠ સુધીની સગવડ એમને આપવામાં આવે છે ક્યાર સુધી ખાસ ધ્યાન રાખજો કે મિત્રો પાંચ હજાર સુધીની વસ્તી હોય પાંચ હજાર સુધીની વસ્તી હોય અને પ્રથમ વખત સમરસ બને છે તો બે લાખ સુધીની સહાય અને ધોરણ આઠની સગવડ આપવામાં આવે છે અને સતત બીજી વખત સમરસ બને છે તો ખાસ ધ્યાન રાખજો બે લાખના પચીસ ટકા એડ કરવાના खास ध्यान रखो ते तम लगे कि भाई आ रकम अमार कई रीते याद रखनी आ रकम जी है ये तो बोली गया अ कई रीते याद रखीए तो याद रखवाक तो कई रीते तो भाई पच्चीस टका एड करने ओके बे लाखना पच्चीस टका के पचास हज़ार रुपया बे लाखना पच्चीस टका के तो क्या भाई पचास हज़ार रुपया तो पचास हज़ार रुपया एड करो के બે લાખ અને પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયાની વધુની સહાય કરવામાં આવે છે હવે ખાસ જોઈએ કે ભાઈ સતત ત્રીજી વખત બને છે સતત ત્રીજી વખત જે છે એ સામાન્ય સમરસ બને છે અને પાંચ હજાર સુધીની વસ્તી છે તો ત્રણ લાખ બાર હજાર અને પાંચસો રૂપિયા એમને આપવામાં આવે છે પ્લસ સોલાર લાઇટ માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે પ્લસ આના પચીસ ટકા તમે કરશો તો તમને પચીસ ટકા કરો એટલે પચીસ પચીસ તમને છસો પચીસ થાય અને છસો પચીસ મતલબ કે છ સોરી આમાં જોઈએ આપણે તો સાહીઠ હજાર બસો ને પચાસ રૂપિયા એડ થશે ઓકે સાહીઠ હજાર બસોને પચાસ રૂપિયા તમે એડ કરશો તો બે લાખ પચાસ હજારની અંદર તમે સાઈઠ હજાર બસો પચાસ રૂપિયા એડ કરો તો તમને આ જે રકમ છે એ રકમ મળી જશે ક્લિયર વસ્તુ છે તો ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ પચીસ બે લાખ પચાસ હજારમાં પચીસ ટકા તમને ત્રણ લાખ બાર હજાર અને પાંચસો રૂપિયા મળી છે ખાસ શું યાદ રાખશો પચીસ ટકા એડ કરી નાખો ઓકે નેક્સ્ટ વાત કરીએ તો પાંચ હજારથી વધુની વસ્તી હોય અને પ્રથમ વખત જો સમરસ બને છે તો ત્રણ લાખ રૂપિયા અને ધોરણ આઠની સગવડ એમાં પચીસ ટકા એડ કરો ત્રણ લાખના પચીસ ટકા કેટલા થાય તો કહેવાય પંચોતેર એડ કરો તો કેટલા થાય ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા અને એમાં પ્લસ જો બીજી વખત સમરસ બને છે તો સીસી રોડની જોગવાઈ એમાં કરેલી છે ઓકે અને જો ત્રીજી વખત સમરસ બને છે તો આમાં તમે પચીસ ટકા એડ કરશો તો ચાર લાખ અડસઠ હજાર અને સાતસો પચાસ રૂપિયા થશે અને સોલાર લાઈટ માટે ત્રણ લાખ રૂપિયા ખાસ ખ્યાલ રાખજો જો ત્રીજી વખત સમરસ બને છે તો સોલાર લાઇટની જોગવાઈ કરેલી છે જો એ બીજી વખત સમરસ બને છે તો સીસી રોડની જોગવાઈ કરેલી છે અને પ્રથમ વખત સમરસ બને છે તો ધોરણ આઠ સુધી સગવડ આપવાની જોગવાઈ એમને કરેલી છે મતલબ કે સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે ગામની અંદર વધુમાં વધુ સંપ જળવાઈ રહે એકતા જળવાઈ રહે તો ને તો જ મિત્રો સમરસ બનશે ને સમરસ બનાવવાનો હેતુ જ શું છે તો ગામની અંદર વાદ વિવાદ થાય નહીં અને જો ખાસ તમે યાદ રાખજો કે કદાચ સમરસ જે પણ ગ્રામ પંચાયત હશે મિત્રો એનો આર્થિક સામાજિક વિકાસ તમે સારા પ્રમાણમાં જોઈ શકશો કેમ તો ભાઈ એમાં કોઈ વિખવાદ કોઈ પણ પ્રકારનો વિવાદ કે કોઈ પણ પ્રકારની અડચણ હોયતી નથી ઓછી હોય છે કે જેમાં એક મત એ વિસ્તારના લોકો હોય છે એટલે જ તો એમને વગર ચૂંટણીએ સમરસ ગ્રામ પંચાયત બનાવીને કારણ કે એમની અંદર કોઈપણ પ્રકારનો વિવાદ છે જ નહીં સર્વસહમતી છે ત્યારે આવા ગામનો વિકાસ એક અંતરિયાળ ગામ કોઈ આવું હોય અને એનો વિકાસ સુનિશ્ચિત કરવો હોય ત્યારે આ બધી વસ્તુ કામ લાગે છે અને એના માટે સરકારે સમરસ ગ્રામ પંચાયતની યોજના એ લોન્ચ કરી છે ઓકે નેક્સ્ટ મિત્રો વાત કરીએ આ જે છે એ સામાન્ય સમરસની આપણે વાત કરીએ હવે હવે તો ભાઈ મહિલા સમરસ કે ભાઈ એક મહિલાને મહિલાઓને પણ ઉત્તેજન મળે ઓકે કે ભાઈ સરપંચ બને એ પણ અને એ પણ જે પણ રાજકીય જે પણ આર્થિક જે પણ ગામની જે વિકાસને લગતી જે પણ યોજનાઓ જે છે ગામની વિકાસ જે પણ મુદ્દાઓ છે જે પણ આર્થિક વિકાસનો માર્ગ છે એમાં એ ગામને લીડ કરે ખબર પડી એના માટે મહિલા સમરસ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે હવે મહિલા સમરસ માટે શું યાદ રાખીશું તો અહીંયા જે પણ પાંચ હજારથી વધુ માટે સામાન્ય સમરસ માટે જે જોગવાઈ હતી એ જ જોગવાઈ એ પાંચ હજાર સુધી મહિલા માટે છે મતલબ કે આ ડેટા છે આ ડેટા જે છે એ શું છે હવે માનો કે તમારે ત્રણ લાખ તમે યાદ રાખ્યા તો પચીસ ટકા ત્રણ લાખ પંચોતેર હજાર એના પચીસ ટકા ઉમેરશો એટલે ચાર લાખ અડસઠ હજાર સાતસો ને પચાસ રૂપિયા ક્લિયર વસ્તુ છે ખાસ મહિલા સમરસ હોય અને પ્રથમ વખત જો સમરસ બને છે તો પાંચ હજારની વસ્તી સુધી ત્રણ લાખની સહાય કરવામાં આવે છે ધોરણ આઠની સગવડ આપવામાં આવે છે બીજી વખત સગવડ બને છે પચીસ ટકા ઉમેરો ત્રણ લાખ પંચોતેર હજાર થશે ત્રણ લાખ પંચોતેર હજારની સહાય કરવામાં આવે છે સીસી રોડ માટે બે લાખ રૂપિયા આપવામાં આવે છે ત્રીજી વખત સમરસ બને છે તો ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ રૂપિયા આપવામાં આવે છે અને સોલાર લાઇટ માટે ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે ક્લિયર વસ્તુ છે નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ભાઈ પાંચ હજાર એકથી લઈને પંદર હજારની વસ્તી સુધી પંદર હજારની વસ્તી કે આપણે પાંચ હજાર એકથી વધુ કહીએ પાંચ હજારથી વધુની વાત કરીએ ઓકે પાંચ હજારથી વધુ હોય અને પ્રથમ વખત જો સમરસ બને છે તો પાંચ લાખની સગવડ થાય પાંચ લાખની એમને મળે છે પાંચ લાખની સહાય મળે છે અને ધોરણ આઠની સગવડ આપવામાં આવે છે પાંચ લાખના પચીસ ટકા કરો કેટલા થાય પાંચ લાખના પચીસ ટકા કેટલા થાય તો ભાઈ એક લાખને પચીસ હજાર રૂપિયા થાય એક લાખ પાંચે પાંચે પચીસ પાંચે પાંચે પચીસ એક લાખ અને આપણે ગઈએ તો અહીંયા આપણે જોઈએ તો પાંચ લાખ જે આપેલા છે તમને ખાસ અહીંયા હું એ કહીશ કે પચીસ ટકા તમે સીધા કઈ રીતે કાઢશો તમને એક શોર્ટ ટ્રીક હું પર્સન્ટેજ કાઢવાની શીખવાડું કે આપણે જનરલી મિત્રો આપણને ગણિતના અંદર પણ તમને કામ આવશે તો યાદ આવ્યું છે તો હું તમને કરાઈ લઉં તો જુઓ માનો કે તમને હજાર રૂપિયા આપ્યા છે અને હજાર રૂપિયાના તમને પૂછ્યા છે વીસ ટકા કા તો તમને પૂછ્યા છે ત્રીસ ટકા ઓકે આપણે શું કરશું ત્રીસ ટકા પૂછ્યા છે તો ગુણ્યા તમે લખી નાખશો અને બે મીંડા કાપી નાખો અને જે કર નાખો તો કેટલા થાય ત્રણસો રૂપિયા મળી ગયા અમુક વસ્તુ જે છે એ માઇન્ડમાં તમે એને જેટલી બને એટલી કેલ્ક્યુલેશન તમે માઇન્ડમાં કરશો મેથ્સ વિષયની અંદરની પણ વાત કરું કે મેથ્સ વિષયની અંદર પર્ટિક્યુલરલી જેટલી કેલ્ક્યુલેશન તમે માઇન્ડમાં કરશો એટલી જ કેલ્ક્યુલેશન તમને વધારે કામ લાગશે ઓકે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા તમને માનો કે આપ્યું હોય કે તમને આપ્યું હોય માનો કે આઠસોના ત્રીસ ટકા પૂછ્યા છે આઠસોના ત્રીસ ટકા કઈ રીતે કરશું તો ત્રીસ ભાગ્યા સો કારની કંઈ જરૂર નથી આઠસો પૂછ્યું છે અને તમને ત્રીસ ટકા પૂછ્યા છે મિત્રો તો તમે અહીંયા કઈ રીતે કરી શકશો તો ખાસ તમે જુઓ કે તમે આઠસો લખી દો ઓકે ત્રીસ ટકા કરી નાખો હવે ખાસ બે મીંડા કાઢી નાખો અને આ બંનેનો સરવાળો કરી નાખો તો આઠ તરી ચોવીસ બસોને ચાલીસ રૂપિયા સીધા તમને મળી જશે અને પચીસ ટકા રકમ મળી જશે ત્રીસ ટકા રકમ મળી જશે ઓકે તો આ બધી રીતે ભાગ્યા સો કરો અને તમે આવું પણ નાખો ને મિત્રો તો તમે આઠસોના બે મિન્ડા તમે પહેલાથી જ મગજમાં વિચારી શકો કે ભાઈ આઠસોના ત્રીસ ટકા પૂછ્યા છે તો બે મીંડા કાઢી નાખો ત્રીસ ગુણ્યા આઠ બસો ને ચોવીસ આ રીતે પણ તમે બસો ને ચાલીસ આ રીતે પણ તમે ટૂંકમાં ગણતરી કરી શકો છો મતલબ કે જેટલી બને એટલી ગણતરી માઇન્ડમાં કરવાનું રાખો ઓકે તો અહીંયા પાંચ લાખ છે પાંચ લાખના તમને પચીસ ટકા કાઢવાના કે પાંચ લાખના તમને પચીસ ટકા કાઢવાના કહે તો કેટલા થશે એક લાખ ને પચીસ હજાર રૂપિયા તમે આ રીતે કરી શકો છો ઓકે પાંચ લાખના પચીસ ટકા કાઢવાના કહે તો કેટલા થશે એક લાખ અને પચીસ હજાર રૂપિયા થશે હવે એક લાખ અને પચીસ હજાર રૂપિયા થાય તો એક લાખ પાંચ પાંચ લાખમાં તમે એક લાખ ઉમેરી લો એટલે તમને મળશે છ લાખ અને પચીસ હજાર રૂપિયા ઓકે તો કારણ કે તમે જુઓ કે અહીંયા આપણે કદાચ કરવું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા પાંચ લાખ તમને આપેલા છે એક હું તમને કરીને બતાવી દઉં પાંચ લાખ તમને આપેલા છે પાંચ લાખ તમને આપેલા છે ગુણ્યા તમે પચીસ કરી નાખો પચીસ કરો બે મીંડા કાઢી નાખો પચીસ પંચા એકસો પચીસ પચીસ પંચા એકસો પચીસ કેટલા મીંડા છે ત્રણ મીંડા મૂકી દો ત્રણ મીંડા કેટલા છે એક લાખ પચીસ હજાર રૂપિયા એક લાખ પચીસ હજાર રૂપિયા તમે આ પાંચ લાખમાં એડ કરો કેટલા થાય છ લાખ પચીસ હજાર રૂપિયા તો બીજી વારની અંદર પચીસ ટકા એડ થાય છે અને સીસી રોડ માટે રૂપિયા બે લાખની ફાળવણી થાય છે ક્લિયર વસ્તુ છે એ જ રીતે એના પછી આના તમે પચીસ ટકા કરશો મિત્રો તો છ લાખ સાત લાખ એક્યાસી હજાર અને બસો પચાસ રૂપિયા ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ છ લાખ સાત લાખ એક્યાસી હજાર બસો પચાસ ઓકે તો આની અંદર તમને જે છે એ સાત લાખ એક્યાસી હજાર બસો પચાસ રૂપિયા મળવાપાત્ર થાય છે અને સોલાર લાઇટ માટે પર્ટીક્યુલરલી ત્રણ લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે ક્લિયર વસ્તુ છે આપણે જોયું કે આમાં ખાસ આપણે એ યાદ રાખીશું કે પચીસ ટકા વધારો કરવામાં આવે છે જો બીજી વખત સમરસ બને છે તો ક્વેશ્ચનમાં કદાચ ફેરવીને ક્વેશ્ચન પૂછાય કે પ્રથમ વખત સમરસ બન્યું ગામ અને પછી બીજી વખત જે સમરસ બને છે તો એમાં કેટલી સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે કેટલા લખશો 25% ટકા અને જે તમને કદાચ પૂછો છે તમે પહેલું જ યાદ રાખો પહેલું આ યાદ રાખો તમે પહેલી સહાય યાદ રાખો પ્રથમ વખત સમરસ બનાની તો એમાં પચીસ ટકા એડ કરો એમાં પચીસ ટકા એડ કરો તમને આખી યોજના જે છે એ પ્રોપર વેની અંદર યાદ રહી જશે અને ક્યારે પણ તમે એને ભૂલશો નહીં ઓકે તો આ હતી સમરસ જે છે આપણી મહિલા સમરસ યોજના હતી અને હવે જે છે એ છે પંચવટી યોજના પંચવટી યોજના ખાસ પંચવટી યોજના માટે મિત્રો કે ભાઈ કયા પ્રકારની યોજના છે આ તો ખાસ કે ભાઈ ગામડા સ્તરે ગ્રામ્ય સ્તરે વધુમાં વધુ આપણે જે છે એ વન વિસ્તાર બનાવીએ વનાચ્છાદિત વિસ્તાર બનાવીએ અને વધુમાં વધુ આપણે વૃક્ષો વાવીએ એના માટેની આ યોજના છે આ યોજના જે છે એ પડતર વિસ્તારો જે છે એમાં ગ્રામ્ય લોકોના સહકારથી ઓકે અને ગ્રામ્ય સ્તરે એક લોક જાગૃતિનું નિર્માણ થાય એ લોકો જાતે જ નજીકના વિસ્તારની અંદર વૃક્ષ જે છે એ વૃક્ષ વૃક્ષ વૃક્ષા વૃક્ષ આચ્છાદિત જે છે એ વન વિસ્તાર બનાવે વન વિસ્તાર જેવું નિર્માણ કરે હવે ખાસ કઈ જગ્યાએ તો ગામની બહાર અથવા નદી કિનારે તળાવ કાંઠે નિશાળ પાસે કે કોઈ પણ જગ્યાએ એ લોકો આવું પંચવટી બનાવી શકે છે અને ખાસ ખાસ ખ્યાલ શું રાખવાનું છે કે ભાઈ મિનિમમ એરિયા છે એ એરિયા કેટલું હોવો જોઈએ એક હજાર ચોરસ મીટર એક હજાર ચોરસ મીટર એટલે શું તો ભાઈ એક ચોરસ કિલોમીટર અંદાજો આવે છે મિત્રો એક ચોરસ કિલોમીટર એટલે કેટલું કહેવાય કદાચ તમે ગાંધીનગરમાં રહેતા હોય એક ચોરસ કિલોમીટર એટલે એક કિલોમીટર આમ એક કિલોમીટર આમ એક કિલોમીટર આમ અને એક કિલોમીટર આમ ગણો અને જે પણ એરિયા તમારો કવર થાય જે પણ એરિયા તમારો કવર થાય એને કહેવાય એક ચોરસ કિલોમીટર અથવા તો એક હજાર ચોરસ મીટર અંદાજ લગાવો કેટલો એરિયા હોઈ શકે તો કદાચ ગાંધીનગરમાં રહ્યા હો તમે તો એક સેક્ટરનો એરિયા કારણ કે તમને ખબર છે કે એક સર્કલથી બીજા સર્કલ વચ્ચેનું અંતર કેટલું હોય છે લગભગ લગભગ એક કિલોમીટર ઓકે તમે એક સેક્ટરને ચારે બાજુથી કવર કરો એ તમારો એક ચોરસ કિલોમીટરનો એરિયા તમારો રોક્યો કહેવાય હવે એટલા એરિયા મિનિમમ આપણે વાત કરીએ તો કદાચ તમે ગાંધીનગરમાં રહેતા હો તો ઘ ચારનો જે બગીચો છે ઓકે ઘ ચારનો જે બગીચો છે એ બગીચાથી થોડોક મોટો વિસ્તાર આપણે ગણી શકીએ એ બગીચો થોડોક નાનો હશે એનાથી થોડોક મોટો વિસ્તાર જે છે એટલા વિસ્તારની અંદર તમારે આ વન આચ્છાદિત વિસ્તાર બનાવવાનો છે ઓકે તો ખાસ અને આ પર્ટિક્યુલરલી જે પણ આપણી આ યોજના છે આ યોજનાની અંદર ખાસ તમારી વાત કરું મિત્રો તો સહાયની વાત કરું તો સહાયમાં શું છે તો ભાઈ એક લાખ રૂપિયાની સહાય એક લાખ રૂપિયાની ગ્રાંટ તમને આની અંદર મળવાપાત્ર થાય છે કેટલાની એક લાખની ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે પણ કેટલા હજાર સામે ઉઘરાયેલા હોવા જોઈએ જે લોકોનો લોકફાળો કેટલો હોવો જોઈએ તો કે ભાઈ પચાસ હજાર રૂપિયા લોકફાળો હોય તો એક લાખ રૂપિયાની ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે ક્લિયર વસ્તુ છે ક્યારે એક લાખની ગ્રાન્ટ મળશે જો પચાસ હજાર નો લોકફાળો ઉગરાશે તો લાખની ગ્રાન્ટ આપે છે પંચવટી યોજનાની અંદર કેટલી કેટલા કેટલા રૂપિયાની ફાળા કેટલા રૂપિયાના લોકફાળા ઉપર સરકાર એક લાખની ગ્રાન્ટ આપે છે તો કેટલા રૂપિયા મિત્રો ખાસ ઓપ્શન આપેલો હોય વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર કે એક લાખ તો પચાસ હજારનો લોકફાળો ઉઘરાવો છો તો એક લાખનો લોકફાળો એક લાખ રૂપિયા ગ્રાન્ટ એ છે તમને સરકાર આની અંદર આપે છે તો ક્લિયર વસ્તુ છે હવે મિત્રો આપણે આ જે યોજના છે આ યોજના ખાસ આ યોજનાનો ડેટા ખાસ જે આંકડાકીય માહિતી છે એ ખાસ આપણે યાદ રાખવાનો આની અંદર પ્રયત્ન આપણે કરવાનો છે ઓકે તો આપણે આ વિડીયોની અંદર આપણે યોજનાઓ જોઈ એ કઈ યોજનાઓ જોઈ તો કે ભાઈ આપણે જોઈ એ તીર્થગ્રામ યોજના જોઈ તીર્થગ્રામ યોજના પછી આપણે પાવનગ્રામ યોજના જોઈ પાવનગ્રામ યોજના પછી આપણે ગ્રામ મિત્ર યોજના જોઈ ગ્રામ મિત્ર યોજના પછી આપણે જોયું કે ભાઈ સમરસ ગ્રામ પંચાયત માટે શું શું જોગવાઈ સરકારે કરેલી છે અને આગળ વાત કરીએ આપણે તો મહિલા સમરસ માટે પર્ટિક્યુલર મહિલા સમરસ માટે સરકારે શું જોગવાઈ કરેલી છે અને આપણે છેલ્લે જોયું કે પંચવટી યોજનાની અંદર સરકાર દ્વારા કયા કયા મુદ્દાઓને જે છે એ ધ્યાનમાં લીધેલા છે કે ભાઈ કેટલા રૂપિયાના લોકફાળા સામે કેટલા રૂપિયાની સહાય સરકાર કરે છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પચાસ હજારના લોકફાળા સામે એક લાખની સહાય જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે ઓકે ક્લિયર વસ્તુ છે તો આ યોજનાઓનો આટલો ડેટા તો તમારા મગજમાં બિલકુલ ક્લિયર હોવો જ જોઈએ ઓકે બિલકુલ આ જે ડેટા છે મિત્રો એ ખાસ તમારા મગજની અંદર બિલકુલ આને એક સચોટ અને એકદમ ક્લિયરલી આને યાદ રાખવાનો પ્રયત્ન તમારે કરવાનો છે ઓકે તો આ યોજના જે હતી એ પંચવટી યોજના અને હવે આપણે જે નેક્સ્ટ વિડિયો હશે એની અંદર આપણે આગળની યોજનાઓ સાથે આપણે આગળ વધીશું અને બીજી યોજનાઓ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સાથે સાથે એને કવર કરી લઈશું હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ટીલ ધેન ટેક કેર ગુડ બાય જય હિન્દ હેલો વિદ્યાર્થી મિત્રો આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલની અંદર આપનું સ્વાગત કરું છું હું કૃણાલ પટેલ આપણે આજે આદિજાતિ વિકાસ જે છે એ ટીડીઓ ડેવલપમેન્ટ ઓફિસરની જે ભરતી બહાર પડી છે તેના અભ્યાસ કરવાનો છે તો આપણે શેનો અભ્યાસ કરીશું એ જોઈએ સૌ પ્રથમ તો આ બાબતોનો આપણે ખ્યાલ લેવાનો છે અને તે ઉપરાંત આપણે આની અંદર બજેટ સમજવાનું છે તેની વસ્તી કેટલી છે તે ગુજરાતમાં ક્યાં ક્યાં વસેલી છે આ બધાનો આપણે ખ્યાલ લઈશું આજે આ ઉપર બજેટની જે લાઇનર્સ છે એટલે કે બજેટમાં શું શું કહેવામાં આવ્યું છે તે પછી એની એક મુખ્ય યોજના વન બંધુ કલ્યાણ યોજના જે છે તેના દસ મુદ્દા કાર્યક્રમ કહેવાય છે બરાબર છે તેને આપણે વિગતવાર સમજીશું મિત્રો એટલે ડિટેલની અંદર એની અંદર શું કીધેલું છે અને કઈ કઈ વસ્તુઓને આ લોકોએ આવરી લીધું છે તેને આપણે આની અંદર સમજવાના છીએ મિત્રો એ પહેલા તમને કહી દઉં કે આપણો આ કોર્સ જે છે એ ચારસો રૂપિયાની અંદર તમે પરચેસ કરી શકો છો આપણી આત્મનિર્માણ જે છે એપ્લિકેશનમાંથી ઓકે તમે તેને પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપવામાં આવેલી હશે હવે તમે સમજો મિત્રો કે જે આ એપ્લિકેશન જે છે એ તમને ચારસો રૂપિયાની અંદર માત્ર યોજનાઓને આ જ નહીં એના ઉપરાંત આનો સંપૂર્ણ સિલેબસ એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવો વિષય પણ આવરી લેવાશે તમે જાણો છો ગુજરાતી અંગ્રેજી તો આપણે આવરી લેતા જ હોઈએ છીએ તેની સાથે સાથે આને પણ આપણે ઊંડાણપૂર્વક સમજીશું અને એને આવરી લઈશું એક આપણી સાથે છે પૂર્વેશ્વર તે પણ આના જે ટૉપિક છે ખાસ કરીને યોજનાઓના અને એ બધા એ આપણને ભણાવે છે અને હું સાથે સાથે કૃણાલ પટેલ જે શું એ પણ આને અંદર તમને ડિટેલમાં ખ્યાલ આપીશ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની અસમંજસ ન રહી જાય અને આજનો આ જે લેક્ચર છે તેની અંદર એમનો સાક્ષરતા દર કેટલો છે વસ્તી કેટલી છે કઈ વસ્તીનું પ્રભુત્વ છે ક્યાં કેટલી કેવી રીતની વસ્તી આવેલી છે તેના વિશે ડિટેલમાં વાત છે તો આજના લેક્ચર તમે ધ્યાનથી ભણવો જરૂરી છે કારણ કે આમાંથી સંભાવના જે છે એક્ઝામમાં પૂછાવાની એ વધી જાય છે શું સંભાવનાઓ વધી જાય છે કારણ કે સૌથી લાંબી ચાલેલી એક પ્રકારની યોજના કહી શકાય એવી વન બંધુ કલ્યાણ યોજના આપણે ભણવાના છીએ આ ઉપરાંત આપણે આની અંદર એમને વસ્તી કેટલી આવેલી છે ક્યાં આવેલી છે કઈ કઈ વસ્તી તમને એ પણ પૂછાય છે કે આમાંથી કઈ નીચેમાંથી અનુસૂચિત જાતિ સોરી જનજાતિની વસ્તી છે કે નહીં આદિજાતિ વસ્તીમાં આવે છે સમાવેશ થાય છે કે નહીં આ બધા પ્રશ્નો જે છે તમને પૂછાઈ શકે છે એટલા માટે તમારે આને ડિટેલની અંદર અભ્યાસ કરવો જે છે એ એટલો જ જરૂરી છે મિત્રો તો હવે આપણે તમે ખ્યાલ આવ્યો હશે તો આપણે શરૂ કરીએ છીએ આને અભ્યાસ ઓકે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આદિવા જાતિ વસ્તી જે છે મુખ્યત્વે પંદર જિલ્લાઓમાં ફેલાયેલી છે તો કયા કયા જિલ્લાની અંદર ફેલાયેલી છે તેની વાત કરવામાં આવે છે તો મિત્રો તમને પહેલાં વાત કરી દઉં હું કે આની જે છે એમાં ચૌદ જિલ્લાઓ આપેલા છે અને બુક જે છે બરાબર છે એની અંદર પંદર જિલ્લા આપે છે હું બીજી કોઈ બુકની વાત નથી કરતો પણ માહિતી કમિશનરની ઓફિસમાંથી લાવેલી ઓથેન્ટિક બુક ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જેને બહાર પાડવામાં આવે છે એની વાત કરું છું ઓકે એટલે એની અંદર માત્ર જે વરોડા સોરી બરોડા એટલે કે વડોદરા જિલ્લો જે છે તેને બાકાત કરવામાં આવ્યો છે એટલે તમે જોઈ લો કયા કયા જિલ્લા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહીસાગર પંચમહાલ ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી દાહોદ ડાંગ તાપી અને છોટા છોટાઉદેપુર એટલે આખો જે આપણો આ પૂર્વીય ભાગ છે ઉત્તરનો થોડો આવશે દક્ષિણનું ઉત્તરમાં પણ ઓછું પણ દક્ષિણ વધારે અને આ ભાગ છે તેની અંદર જે છે આ વસ્તીનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધુ છે બનાસકાંઠાના થોડા એરિયામાં છે આ સાબરકાંઠા અરવલ્લીના આ બધા જો તમે છેવાડાના એરિયામાં છે આ અહીંયા જિલ્લા થોડો એરિયા બચી જાય છે બાકી જો તમે બધી બોર્ડર ઉપર જ આવેલું છે દેખાઈ રહ્યું છે તમને જે વસ્તી જે છે આ પંદર જિલ્લાઓ અહીંયા દર્શાવેલા છે મિત્રો તમને જે નકશો જે છે આ આપણે સાઈટ ઉપરથી લીધો હતો સ્ક્રીનશોટ પાડીને જેથી કરીને તમને એકદમ ક્લિયર નથી દેખાતો પરંતુ તમે અનુમાન લગાવી શકો છો અને અનુમાન લગાવવાની સાથે સાથે તમે તમારા ઘરે નકશો કોઈ હોય તો એને તમે રંગીન પેનથી કે એનાથી સ્કેચ પેનથી ડ્રો કરીને સમજી શકો છો કે ભાઈ આટલા આટલા એરિયાની અંદર જે છે એ આપણી અનુસૂચિત જાતિની વસ્તી જે છે આદિ જનજાતિની વસ્તી એટલે આદિજાતિ વસ્તી જે છે એ મુખ્યત્વે આવેલી છે અને તમે સરળીકરણ જે કહેવાય સિમ્પ્લિફિકેશન સરળીકરણ એ તમે કરી શકો છો આ તમે આખું જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી દાહોદ ડાંગ તાપીને અને છૂટા પણ આ સાથે સાથે એક વસ્તુ આપણા મગજની અંદર ખાસ રાખવાની જરૂર છે તમારે કે આ જે જિલ્લાઓ છે તેમાંથી સેમન નથી આવેલ એવું પૂછાઈ શકે એકાદો બારનો જિલ્લો મૂકી દે તમે બે ત્રણ વખત વાંચો એટલે તમને મગજમાં રહી જાય અને ખાસ તમારે સિમ્પલી યાદ રાખવાનું આ બાજુ રાજસ્થાન બોર્ડર અને આ મહારાષ્ટ્ર બોર્ડરની વચ્ચેને આવે કે મધ્યપ્રદેશ બોર્ડરને પણ ટચ કરે જ છે પરંતુ બે પોઈન્ટ જોઈએ છે આપણે સીમા આ બે આની વચ્ચે આવેલી છે તેના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરી છે કે રાજસ્થાન જે છે માઉન્ટ આબુનો વિસ્તાર જે છે અહીંયા જ કહી દઉં છું તમને એની ઉત્તરે ઉત્તરમાં આ કહેવાય જ્યારે દક્ષિણમાં મહારાષ્ટ્ર જે છે એના દહાણું મિત્રો આની વચ્ચે આવેલા છે આદિજાતિની વસ્તી એટલે તમને આ નકશો પ્રોપર એક વાત ફરીથી જોઈ લો અને આ જોઈ લો ને વાંચો એક શાંતિથી સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી દાહોદ ડાંગ તાપી અને છોટાઉદેપુર આમાંથી તમને અસરત થાય એવો માત્ર માત્ર વડોદરા જિલ્લો કહી શકાય બાકી તો અને તમને ખબર છે ભરૂચમાં પણ તમે જાઓ તે તમને આદિજાતિ વસ્તી જોવા મળી જાય નર્મદા પણ એના માટે સુરત વલસાડની અંદર પણ પટેલિયાની એ બધી વસ્તુ વસ્તી અમુક છે નવસારી દાહોદ ડાંગ તાપી અને છોટા ઉદેપુર ઓકે એટલે આ વસ્તી તમને જે છે આરામથી યાદ રહી જશે કે ક્યાં આદિજાતિ વસ્તી આવેલી છે અને તેનું સારું એવું પ્રભુત્વ છે પ્રભુત્વની વાત કરવા જઈએ તો સાબરકાંઠા અરવલ્લી જે કહેવાય ત્યાં બહુ સારા એવા પ્રમાણમાં પ્રભુત્વવાળી છે અને થોડી વિકસિત પણ કહી શકાય તેવી પબ્લિક પણ સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે તેને આપણે થોડીક વારમાં સમજીશું હવે આપણે આગળ જઈએ તો શું કે છે કે તમને કીધી જ વાત ઉત્તર રાજસ્થાનના માઉન્ટ આબુથી મહારાષ્ટ્રના દહાણું જિલ્લા સુધી ફેલાયેલી છે સિમ્પલ હવે આની વસ્તી તમારે સમજવાની છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર વસ્તી નેવ્યાસી પોઈન્ટ સત્તર લાખ છે આ ક્યાં છે ગુજરાતની અંદર વાત કરી છે ઓકે ગુજરાતમાં કેટલી વસ્તી છે નેવ્યાસી લાખ સત્તર નેવ્યાસી લાખ સત્તર હજાર જેવી ઓકે દેશની આદિવાસી વસ્તીના આઠ ટકા ભાગ ગુજરાતમાં વસે છે દેશમાં જેટલી આદિવાસી વસ્તી છે એની આઠ ટકા એ સમજો તમે આને કેટલા વડે બાર અઠ્ઠા આને બાર વડે ગુણો નિર્થિલા એટલી વસ્તી આશરે હશે ભારતની અંદર ભારતનું આપણે જાણવાનું નથી એટલા માટે આનો આપણે ઉલ્લેખ કરેલો નથી હવે તેની અંદરથી જોઈએ તો પુરુષ જે છે પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો એક જ્યારે સ્ત્રીઓ જે છે એ ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો એક એટલે આના પરથી તમે શું કહી શકો એક લાખ જેવી જ વસ્તી ઓછી છે સ્ત્રીઓ એક લાખ ઓછી છે અને કુલ વસ્તીના ચૌદ પોઈન્ટ પંચોતેર ટકા છે અને અમને પંદર ટકાની આસપાસ રિઝર્વેશન પણ મળે છે એટલે એમના માટે આપણે રિઝર્વેશનની જે જોગવાઈ છે એ બહુ જ સારા પ્રમાણમાં કરેલી છે હવે રાજ્યમાં બત્રીસ હજાર છસો બેતાલીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર જે છે એ આદિવાસી આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ આવરી લેવાયો છે એટલે આટલા એરિયાની અંદર જે છે ચોરસ મીટર એરિયામાં આદિજાતિ વસ્તી આવેલી છે અને એને પેટા યોજનાઓ અંતર્ગત પણ આવરી લેવાયો છે એટલે આના માટે સ્પેશિયલ ફાળવવામાં આવ્યું છે આ બધો એરિયાની અંદર આવી જ જાય મિત્રો એટલે જ મેં કીધું આ જે છે ચિત્ર તમારા માનસમાં ઉતારી દેવાનું છે મગજમાં ચિત્રને તમારે કમ્પ્લીટ ઉતારી દેવાનું છે કે ભાઈ આટલા એરિયામાં આ વસ્તી આવેલી છે અને બત્રીસ હજાર સ્ક્વેર કિલોમીટરની વાત આવી છે તો અહીંયા જ આવેલી હશે તમારે આને જોવાનું છે વારંવાર જોવાનું એક પ્રકાર હું તો એવું કહું છું તમારે અને આને મગજની અંદર જે છે ઉતારી દેવાનું છે કે આમ આંખ બંધ કરો તો બી આ દ્રશ્ય તમારામાં આવી જવું જોઈએ રંગીન પટ્ટું કે આટલા ભાગની અંદર આ વસ્તી આવેલી છે જ્યારે પણ વાત કરવામાં આવે તો આની આજુબાજુમાં જ વાત કરવામાં આવશે બજેટની અંદર યોજનાઓની પણ જ્યારે વાત થશે એક મિનિટ બજેટની અંદર યોજનાઓની પણ જ્યારે વાત કરવામાં આવશે મિત્રો ત્યારે પણ આને જ આવરી લેવામાં આવશે હવે આપણે આગળ જઈએ આદિજાતિ વિસ્તાર જે છે રાજ્યના અહીંયા બે મેં વસ્તુ લખી છે તો સાઈઝ જે છે એમાં અઢાર ટકા લખેલું છે જ્યારે મેં કીધું ગવર્મેન્ટ પુસ્તિકામાં સોળ પોઈન્ટ ચૌદ લખેલું છે એટલે આ જે છે એ જ્યારે પરફેક્ટ આ વખતની બુક આવશે ત્યારે પરફેક્શન આવશે ત્યારે હું આની અંદર જોઈ લઈશ ને તમને હું કમ્પ્લીટ કહી દઈશ પણ જો હાલ જે છે આપણે સાઇટ મુજબ માન્ય રાખવું જોઈએ એવું મારું પર્સનલી માનવું છે તો અઢાર ટકાને આપણે વધુ માન્ય આપીશું કારણ એનું કારણ તમને કહી દઉં કે બુકમાં સોળ પોઈન્ટ ચૌદ ટકા એટલા માટે આપ્યું છે કે જે બરોડા જે છે એને બુકમાં આવરી લેવાયું છે સોરી બુ હા અને પેલામાં આવરી લેવાયું નથી ઓકે એટલે બુકમાં આવરી જ્યારે લેવાયું હોય ત્યારે વધારે પણ આપ્યું હોય બરાબર છે અને પહેલાંમાં ઓછું પણ આપ્યું હોય એટલા માટે આ વધઘટનો આંકડો થાય પરંતુ અઢાર ટકા તમારે જે સાઈટ મુજબ માન્ય રાખવાનો છે ઓકે આ બધા જે કન્ફ્યુઝન છે એના કારણોસર આપણે વસ્તી જે છે પરંતુ છતાં અહીંયા ઉલટું થઈ રહ્યું છે તમે જુઓ અહીંયા જગ્યા વધે છે છતાં સોળ ટકા અને જગ્યા ઓછી છે છતાં અઢાર ટકા એટલા માટે આપણે એને પરફેક્શન માટે આપણે આંકડો જોવાનો રહેશે હવે રાજ્યમાં આદિવાસીઓની અગિયાર મુખ્ય જાતિઓ આવેલી છે જેમાં ભીલ જાતિ સૌથી વધુ છે બુક જે છે એમાં છવ્વીસ કે પચીસ પણ આપેલી છે પરંતુ સાઈટનું આપણે થોડું માન રાખ્યું છે તો અગિયાર મુખ્ય જાતિઓ છે જેમાં ભીલ જાતિ જે છે સૌથી વધુ છે તે રાજ્યની કુલ આદિવાસી વ્યક્તિના સુડતાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા થાય છે એટલે કે બેતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ છે એટલે તમે સમજો પોઈન્ટ સત્તર લાખ માંથી આ બેતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ તો શું છે અમે જ છે એટલે કે ભીલ અમે હું ભીલ નથી ભીલમાં નથી આવતો મિત્રો પરંતુ વાત છે બરાબર છે આ આદિજાતિ વસ્તી જે છે બેતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ તે લોકો આવેલા છે અને કોઈને ખોટું ના લગાડતા કંઈ અમુક બોલવામાં જો મિસ્ટેક થાય કે એવું થાય તો બરાબર છે મિત્રો સૌ પ્રથમ આપને આ વાત કરી દો કારણ કે ક્યારેક ક્યારેક કેવું હોય છે બોલતા બોલતાં તમારી સ્લીપ જે છે આ સોરી ટંગ જે છે એ સ્લીપ થઈ જતી હોય છે એટલા કારણોસર મિત્રો ઓકે ગુજરાતની મુખ્ય જનજાતિ નીચે મુજબ છે તો ભીલ હળપતિ ધોળિયા ધોળિયા રાઠવા નાયકડા ગામિત કોંકણા ચૌધરી વારલી ધાણકા પટેલિયા અને અન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બારમી અન્ય બીજી એ બી કીધું પચીસ છે ને એ બધું એટલે અન્ય આપણે શું વાત કરી છે મુખ્ય જાતિની એમ તો અમુકમાં ને એવી પણ આપી છે એટલા માટે તો રાજ્યમાં જે અતિ પાંચ અછાત આદિમ જાતિ છે સમુદાયો તેની વસ્તી એક લાખ ચુમ્બાલી હજાર પાંચસો ને ત્રાણું છે આની વસ્તીમાં પણ વધારો થયો છે મિત્રો પરંતુ હજી સાઈટ ઉપર જે છે અપલોડ કરવામાં આવેલો નથી એ મુજબ આપણે આને અનુસરીશું બરાબર છે હવે તમે અહીંયા જુઓ કે મુખ્ય જાતિ જે છે એની બે હજાર અગિયારમાં કેટલી ટકાવારી હતી એ કારણ કે આ જે છે પરફેક્ટ સેન્સસ હોય અત્યારે હાલ જે બીજા આંકડા આવી રહ્યા છે વસ્તી ગણતરી થઈ હોય પણ આ જે લેવલની વસ્તી ગણતરી કરવામાં આવી આના અંદર જે આમ કરેક્શન રાખ રાખવામાં આવ્યું હોય બરાબર છે પરફેક્શન સોરી એવું અન્યમાં રાખવામાં ન પણ આવ્યું હોય એવું બની શકે છે એટલા માટે ઓકે મિત્રો તો હવે તમે જુઓ તો પહેલી વાત છે ભીલની ભીલ આદિજાતિ વસ્તી તો આપણે કીધું બેતાલીસ પોઈન્ટ સિત્તેર એટલે કે સુડતાલીસ પોઈન્ટ નેવ્યાસી ડાંગ પંચમહાલ ભરૂચ સાબરકાંઠા અને બનાસકાંઠા દેખાય છે મિત્રો આની અંદર આજે છ એક બે ત્રણ ચાર પાંચ સોરી પાંચ જિલ્લાઓ જે છે તેની અંદર વધાર છે પછી આવશે હળપતિ તો હળપતિ જે છે એને માટે છ હવે વસ્તી છે એટલે તમે જો મોટો ભાગ જે છે આ ભીડ આદિજાતિ વસ્તીનો છે તો એમની કેટલી ટકાવારી છે સાત પોઈન્ટ આવી તમે જોઈ રહેશો છો વસ્તી કરતા જે છે ટકાવારી વધારે રહેશે કેમ કારણ કે આમની વસ્તી પૂરી એક કરોડ નથી આદિજાતિની ટોટલ વસ્તી નેવ્યાસી હોય સત્તર લાખ જ છે એટલા માટે સુરત વલસાડ નવસારી અને ભરૂચ હવે ગોડિયા છ પોઈન્ટ છત્રીસ તો સત્તર પોઈન્ટ તેર વલસાડ અને સુરત રાઠવાની છ પોઈન્ટ બેતાલીસ ટકા છે તો ત્રણ સાત પોઈન્ટ વીસ અને છોટા ઉદેપુરમાં આવેલી છે રાઠવા માત્રને માત્ર છોટા ઉદેપુરમાં આવે છે એવું કહેવાય નાયકડા તો ચાર પોઈન્ટ સાહીઠ પાંચ પોઈન્ટ સોળ પંચમહાલ અને વલસાડમાં ગામિત લોકો સુરતના એરિયામાં વધારે આવેલા છે મિત્રો આની આજુબાજુના એરિયા તમારે થોડો કવર કરી લેવાનો આ જે છે એનો બેઝ એરિયા બતાવે છે કે મેક્સિમમ જે છે અહીંયા આવેલા હશે તો ચાર પોઈન્ટ પચીસ આ આંકડાઓ મિત્રો તમે યાદ કરી લો તો સારું પરંતુ તમે ખાલી આ ભીલ જે વસ્તી કહેવાય છે આદિજાતિ વસ્તી તેનો આંકડો તો ખાસ યાદ કરજો અને એમની એ ક્યાં ક્યાં આવેલા છે તે તમારે યાદ કરવાના છે આના પછી આદિમ જાતિ જૂથ છે તેના વિશે તમારે મેક્સિમમ યાદ કરવાનું રહેશે હવે ગુજરાતની મુખ્ય જાતિઓની વાત કરું તો જનજાતિનું નામ જે છે એ એની વાત છે આગળ બીજો કોંકણા ચૌધરી વારલી ધાણકા પટેલિયા અને અન્ય એ અહીંયા જે છે એ તમારે સંપૂર્ણ પૂરું થાય છે અગિયાર અગિયાર વસ્તીનું સો ટકા વસ્તી બતાવી દેવામાં આવી છે અન્યમાં માત્ર બે પોઈન્ટ નેવ્યાશી ટકા જ છે જે સુરત તાપી નર્મદા તમે કીધું ને બીજો એરિયા પણ આવરી લેવાનો પટેલિયા તો એક ટકા જ વસ્તી જેવી છે 1.14 પોઈન્ટ ચૌદ પંચમહાલમાં ધાણકા વડોદરા ભૂરત સોરી ભરૂચ પંચમહાલમાં વારલી તો ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એટલે વલસાડ અને નવસારીમાં ચૌધરી ત્રણ પોઈન્ટ જીરો ત્રણ ત્રણ પોઈન્ટ તાપી અને ભરૂચમાં કોંકણા ત્રણ પોઈન્ટ ઝીરો છ તો નવસારી વલસાડ અને ડાંગમાં એટલે આ રીતે મુખ્ય જનજાતિઓ આવેલી છે ઓકે હવે આદિમ જૂથોની વાત કરવામાં આવી છે અને તેને કયા વર્ષની અંદર સ્વીકારવામાં આવી તો મિત્રો પહેલી વાત તો આને ગૃહ મંત્રાલય જે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એના દ્વારા આને સ્વીકારવામાં આવે છે એટલે મિત્રો એવું જરૂર નથી કે તમારે આ વર્ષ જે છે એ વખતના ગૃહમંત્રીને યાદ કરવા પરંતુ આજે તમને જાણ સારું મેં વાત કરી તો આ જે છે કાથોડી ઓગણીસો છોતેરમાં કોટવાડિયા ઓગણીસો છોતેરમાં પઢાર સિદ્ધિ અને કોલગા તો પઢાર અને સિદ્ધિ બ્યાસીમાં અને કોલગા જે છે ઓગણીસો ત્યાંશી ચોર્યાસીમાં અહીંયા નવ જે છે અમારે રાઇટર લખ્યો નથી ઓકે તો તમે આને જોઈ શકો છો વારાફરથી તો કઈ કઈ વસ્તી કાથોડી કોટવાડિયા પઢાર સિદ્ધિ અને કોલગા આ વસ્તી જે છે અને આ વસ્તી વિશે તમારે ખાસ યાદ રાખી લેવાનું પેલા વિશે એટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે પરંતુ જે આ અતિ પ્રિમિટિવ કહેવાય બરાબર અતિશય પછાત એ લોકોની વાત છે અને એ તમારે યાદ રાખવી જરૂરી છે તો કઈ કઈ કાથોડી કોટવાડિયા પઢાર સિદ્ધિ અને કોલગા ઓકે હવે આપણે આગળ જઈએ તો અસર પામેલા આદિવાસી જૂથો એને પીવી પી વસ્તી જે છે એ મુખ્યત્વે નીચે મુજબ છે બરાબર છે કઈ કઈ રીતે છે જોવાનું છે હવે આદિમ જૂથોના નામ આપે છે કોટવાડિયા કોલગા અને કોથડિયા સોરી કાથોડિયામાં ત્રણ જ આપેલા છે ઓકે તો આની અંદર આના કરતા આડાવડી આપે છે તમે જોઈ શકો છો બરાબર છે તો કોટવાડિયા કે સુરત વલસાડ ભરૂચ અને નવસારીમાં આવેલા છે એમની વસ્તી કેટલી એટલે પીએમજી ટી પીએમ ટી અંદર વસ્તીની વાત છે એટલે સોળ પોઈન્ટ સત્યાવીસ સિત્યોતેર ટકા વાંસના ટોપલા ટોપલીઓ બનાવે છે વાંસની બનાવટો વેચાણ અને મજૂરી કામ ખાસ કરે છે અમુક વાત તમે આ વસ્તી જે છે એ તમે સિટીમાં પણ આ રીતે જોતા હશો બરાબર પરંતુ આ લોકોનો વિકાસ જે છે વિકાસ એ થયેલો નથી મિત્રો વૃદ્ધિની વાત નથી કરતો હું વિકાસની વાત કરું છું વૃદ્ધિ અને વિકાસની અંદર એક બહોળો ફેરફાર છે ઓકે કોલગા તો સુરત વલસાડ ડાંગ અને નવસારી એની સડસઠ પોઈન્ટ એકસો ઓગણીસ સોરી સડસઠ હજાર એકસો ઓગણીસ તો સોળ પોઈન્ટ સોરી છતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા જે છે એ વસ્તુ છે પશુ ચઢાવવા અને મજૂરી કામ મિત્રો આના વિશે થોડીક બીજી અન્ય માહિતી છે જે મેં પીપીટીમાં આપેલ નથી તે તમને હું ગ્રુપની અંદર આપણા શેર કરી દઈશ બરાબર છે આત્મનિર્માણના જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર હું શેર કરવાનો પ્રયત્ન કરીશ અને લખી લખીને થોડું કારણ કે આમાંની એક સીધી જે વસ્તી છે એ આગળ આવે છે અને પછી વાત કરું તો આ કાથોડી તો એને કયા કયા સુરત ડાંગ સાબરકાંઠા નર્મદા અને નવસારી તેર હજાર જેવી વસ્તી છે નવ પોઈન્ટ બે તેતાલીસ ટકા અને પશુ માટે કાથો એકત્ર કરવાનું એટલે મજૂરી કામ તમે જો આ મજૂરી કામનું બિચારણ કેટલું પ્રમાણ વધુ છે એટલા માટે સરકાર આ લોકો માટે યોજનાઓ લાવ્યા જ કરતી હોય છે અમારા ટાઈપ રાઈટરે હાલ લખ્યું છે સિદ્ધિ આ જે છે મુસ્લિમ પબ્લિક છે મિત્રો મુસ્લિમ ધર્મ પાડે છે હવે તમને પૂછી લે નીચેમાંથી કઈ મુસ્લિમ આદિમ જૂથની વસ્તી છે તો તમારે તરત ટીક કરી દેવાનું છે કે સિદ્ધિ જુનાગઢ ભાવનગર અમરેલી પોરબંદર રાજકોટ તો વસ્તી કેટલી આઠ હજાર છસો એકસઠ એમની વસ્તીમાં ટકાવારી પાંચ પોઈન્ટ નવ્વાણું અને પરંપરાગત પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિમાં ખેતી પ્રવૃત્તિ નોકરી અને પઢાર ત્યાં આવે છે અમદાવાદ અને સુરેન્દ્રનગર તો ત્રીસ હજાર નવસો ને બત્રીસ એકવીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા માછલી પકડી કંદ મૂળ એકત્ર કરવાનું એ બધું ખેતી અને મજૂરી કામ મિત્રો આની પાસે આના સિવાય મારી જોડે આંકડા જે છે આના આ લોકોના સાક્ષરતા દરના છે આદિમ જાતિના સાક્ષરતા દરના અને હાલ પણ હું આંકડા કહી શકું છું પરંતુ આંકડા જે વસ્તુ છે એ મગજમાં ઉતારવા મૂકત પૂછાઈ શકે છે જ્યારે ક્લાસ થઈ સુપર ક્લાસ થઈ થોડી વાત હોય તો પૂછવાની સંભાવના વધી અને એક પણ સેચ પણ ફેરફાર આવે તો તરત પોઈન્ટ તેત્રી કાં તો પોઈન્ટ પચીસ સાથે સાથે આપણા લેતા જાય એટલે આનો મતલબ શું થયો એક પોઈન્ટ તેત્રી લઈ જાય છે અને એક પોઈન્ટ પચીસ માર્ક આપણા લઈ જાય છે કેમ કે આ તો એક માર્ક આવવાનો હતો આપણો એના એ તો લઈ ગયું સાથે સાથે બીજા તેત્રીસ લઈ ગયું આપણા પોઈન્ટ તેત્રીસ એટલે એવી ભૂલો આપણે કરવી નથી ઓકે એટલા માટે હું તમને એક્ઝેક્ટ આંકડા જે છે એ લખીને તમને મોકલાવી દઈશ કે આ બધામાંથી તમારે ક્રમ ગોઠવવાનો કદાચ પૂછાઈ જાય કે આમાંથી જે છે આ વસ્તીમાંથી ઉત્તર આદિમ આદિમજાતિમાંથી ઉત્તરતા ક્રમે અથવા તો ચડતા ક્રમે જે છે આમનો સાક્ષરતા દર તમે ગોઠવો સાક્ષરતા દર ઓકે ત્યારે તમને આ કામ આવી શકે એમ છે એટલા માટે હવે આપણે આગળ જઈએ તો આ ગુજરાતના આઠ જિલ્લાઓમાં આવેલી છે પથરાયેલ છે તો કયા કયા સુરતમાં તાપીમાં વલસાડ નવસારી ડાંગ ભરૂચ નર્મદા સાબરકાંઠામાં હવે આ સિવાય બીજા જિલ્લાઓમાં પણ છે તો અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જામનગર અને જુનાગઢ પરંતુ આમને જે સંકલિત આદિજાતિ વિકાસ પ્રયોજના ઇન્ટિગ્રેટેડ કહેવાય બરાબર છે ટ્રા આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે જે છે એની યોજનાઓની અંદર બહારના છે એમની પ્રયોજનાની બહારના જિલ્લાઓ છે તો કયા કયા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભરૂચ નર્મદા અને સાબરકાંઠા એટલે આ પણ તમારે કામ મગજમાં ઉતારી લેવાના પેલા પહેલાં બીજા સાત જે છે એ બાકાત રહી જશે એ ટોટલ વસ્તી માટે છે એ આની અંદરથી બાકાત રહી જશે બરાબર આ આની અંદર આદિજાતિ જે છે આદિમ જૂથો અહીંયા પણ મહ નથી લખ્યો આ બી જૂથો તમારે સમજી જવાનું મિત્રો જ્યારે વાંચતા હોય ત્યારે પ્રિન્ટિંગ મિસ્ટેક છે લેક્ચર જોશો અને પછી તમે વાંચશો તો તમને પોતાને ખ્યાલ આવી જશે કે ચલો આ રહી ગયો આંકડો કઈ વાંધો નહીં હું જાતે સમજી લઉં અને જ્યાં તમારું મગજ રીતે કામ કરવા લાગે ત્યાં તમારે સમજવાનું કે હવે આપણું કામ ફટાફટ થઈ રહ્યું છે હવે આપણે આગળ જઈએ તો સાક્ષરતાની વાત કરવાની છે તો અનુક્રમ નંબર આપ્યો છે વિગત આપી છે રાજ્ય આવે અનુસૂચિત જનજાતિ આપી છે તો સાક્ષરતા દર ટોટલ આપણો ઇઠ્યોતેર ટકા છે રાજ્યનો અને આ લોકોનો બાસઠ પોઈન્ટ પાંચ એટલે કેટલો ઓછો છે તમે મિત્રો પંદર પોઈન્ટ પાંચ ટકા જેવો ઓછો છે બરાબર છે હવે સાક્ષરતા દરના અંદર પુરુષોની વાત કરીએ તો આપણો પંચ્યાસી પોઈન્ટ આઠ છે જયારે એમનો એકોતેર પોઈન્ટ સાત છે અને મહિલાઓમાં બહુ ગેપ છે તો સ્ત્રીઓમાં આપણો અગ્ન પોઈન્ટ સાત છે જ્યારે એમનો તેપન પોઈન્ટ બે ટકા સાક્ષરતા દર આવેલો છે મિત્રો કેટલો આવેલો છે તો તેપન પોઈન્ટ બે ટકા એટલે અંતર છે આને પણ એક વિસ્તૃત વાત કરી છે આપણે આગળ એ જોઈએ પહેલાં આંકડા જોઈ લો પિસ્ત પંચ્યાસી પોઈન્ટ આઠની જગ્યાએ એકોતેર પોઈન્ટ સાત અને અગ્ન પોઈન્ટ સાત અને અહીંયા તેપન પોઈન્ટ બે એટલે આ વસ્તી જે છે એની અંદર અંતર કેટલું છે બરાબર છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર આદિ અનુસૂચિત જનજાતિઓમાં અસરકારક સાક્ષરતા દર બાસઠ પોઈન્ટ પાંચ ટકા છે જે બે હજાર એકની તુલનામાં ચૌદ પોઈન્ટ આઠ ટકા વધ્યો છે એટલે બે હજાર એક કરતાં છે ને આ ચૌદ પોઈન્ટ આઠ ટકા આમાં વધારો થયો છે બાસઠ પોઈન્ટ પાંચ ટકામાં આમાં ચૌદ પોઈન્ટ આઠ ટકા વધારો થયેલો છે ઓકે બીજું શું કહી રહ્યા છે અને મહિલાઓમાં સત્તર પોઈન્ટ બે એટલે એમાં તો બહુ જ સારામાં સારું પરફોર્મન્સ કહી શકાય તો આની અંદર વાત કરીએ તો સત્તર પોઈન્ટ બરાબર છે ટોટલ અને મહિલાઓમાં ખાસ વાત કરીએ ટોટલ કરતાં મહિલાઓનું બહુ સારું છે પરફોર્મન્સ એટલે એવું કહી શકાય મહિલાઓના કારણે પુરુષનું પ્રમાણ છે સાક્ષરતા દરમાં સારા એવા પ્રમાણમાં વધી રહ્યું છે એટલે સાક્ષરતા દર વચ્ચેની ખાઈ જે છે એકવીસ ટકા હતી હવે ઘટીને પંદર ટકા જેવી થઈ ગઈ છે આવી ગયો તમે એક પંદર પોઈન્ટ પાંચ ટકા મેં કીધું બરાબર છે એટલે એવું કહેવા માંગે છે પહેલાં એકવીસ ટકાનું અંતર હતું જો કદાચ આપણે ઇઠ્યોતેર હોત એ વખતે બે હજાર એકનું બરાબર છે ઉદાહરણ લઈએ તો આમાંથી તમે એકવીસ ઓછા કરો એટલું અંતર અહીં આવેલું છે તો એમનું માત્ર સત્તાવન ટકા જે કહી શકાય સત્તાવન ટકા બરાબર એટલું જ એમનું જે છે સાક્ષરતા દર હોત હવે ઈસવીસન ઓગણીસો છોતેરથી ગુજરાતમાં રાજ્ય સોરી ગુજરાત રાજ્યમાં આદિજાતિ પેટા યોજના હેઠળ આદિમ સોરી આદિમ જાતિ વિસ્તાર અને અથવા આદિજાતિ વિસ્તાર વસ્તીનો આર્થિક અને સામાજિક ઉત્કર્ષ ઝડપથી થાય તે માટેનું આયોજન રાજ્યની અંદર ગુજરાત પેટા પેટર્નની યોજના જે છે એ સત્તરસો સોરી ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંથી અમલમાં મૂકવામાં આવી છે અને એનું એક ઉદાહરણ લેવા જઈએ તો વન બંધુ કલ્યાણ યોજના તો વન કલ્યાણ યોજના શું છે વન સર્વાંગી વિકાસ અર્થે વિકાસના દસ મુદ્દા આધારિત વન પેકેજની શરૂઆત બે હજાર સાત આઠથી થઈ હતી અને આદિમ જાતિ ગીચ વસ્તીવાળા અડતાલીસ તાલુકા તથા પોકેટ અને એક માડા પોકેટ એટલે કે આમોળ અને ચાર ક્લસ્ટરને આવરી લેવા લેતો ચૌદ સંકલિત આદિજાતિ પ્રયોજના વિસ્તારને રચના કરવામાં આવી છે એટલે કીધું ને અહીંયા ચૌદ આપેલા છે પાછા

એ ક્લાસ વનના અનુભવી અધિકારીઓને નિમણૂક કરવામાં આવી છે આદિવાસીઓમાં અતિ પછાત એવા આદિમ જૂથોના વિકાસ માટે પણ રાજ્ય સરકારે એક્યાસી બ્યાસી ઓગણીસો એક્યાસી બ્યાસીથી અલગ આયોજન અને બજેટની જોગવાઈ પણ કરેલી છે એટલે આનું બહુ જ મહત્વ છે આપણા માટે સમજો તમે વાતને હવે વન બંધુ કલ્યાણ યોજનાની પહેલાં વાત કરી લઈએ તો આદિવાસી વિકાસ માટે મુખ્યમંત્રીના દસ મુદ્દા કાર્યક્રમ તરીકે અને સેન્ટરમાં કંઈક તેર મુદ્દા જેવું છે મિત્રો સેન્ટરની આ યોજના જેવું છે એક પ્રકાર સેન્ટરમાં પણ આ યોજના છે પરંતુ આપણે ગુજરાત લેવલની વાત કરવાની છે એટલા માટે તો શું છે આ યોજનાનો અમલ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સાતના દિવસથી એક વિશિષ્ટ મિશન તરીકે શરૂ કરવામાં આવ્યું છે એટલે આ જે યોજના જે છે એ ખૂબ જ અગત્યની છે મિત્રો શું આ ખૂબ જ અગત્યની છે અને આના દસ મુદ્દા તો તમને યાદ રહેવા જોઈએ એના અંદરનો ભાગ ભલે તમને યાદ ન રહે એટલો બધો પરંતુ આપણે તો ડિટેલમાં જ આવરી લેવાની વાત કરી છે તો આ જે છે એના વન બંધુ કલ્યાણ યોજનાના મુખ્ય ચાવીરૂપ ઉદ્દેશ્ય પહેલાં આપ્યા છે અને પછી એના દસ મુદ્દા આપણે આપેલા છે પોતે દસ મુદ્દાની અંદર તમને કી પોઈન્ટ તો યાદ રહેવા રહેવા જોઈએ કે સારા પાણી માટેની શું વાત કરી છે એ બધું છે બરાબર છે એમને શું આપવાની વાત કરવામાં આવી છે તો મુખ્યમંત્રીના દસ મુદ્દાની વાત કરો અને નીચે લખો નીચેના કયા યોજનાની અંદર દસ આવી છે કેમ આપણે એવું પણ પૂછે વન કલ્યાણ યોજના બે હાજર સાત આઠ બે હાજર બે ત્રણ એ રીતે મૂકી શકે એક્યાસી બ્યાસી તો તમે શું જવાબ આપો એટલા માટે એક મિનિટ મિત્રો પાણી પી લઉં છું હું માં કંઈક ઓકે હવે આપણે આના મુખ્ય ચાવીરૂપ ઉદ્દેશ્યની વાત કરીએ તો શું ઉદ્દેશ્ય છે તો રાજ્યના આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાથી સેતુરૂપ કાર્યક્રમ પ્રયાસ શું આદિવાસી વિસ્તાર રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક એટલે આર્થિક એટલે પૈસે ટકે કહી શકાય જ્યારે સામાજિક કોને કહેવાય તો આપણે રીતિ રિવાજો જે આવી જાય પછી રહેણી કહેણી જે છે એ પણ એની અંદર આવી જાય પૈસા હોય મિત્રો પરંતુ એટલું બધું આમ ન હોય તેમ કેમ કે આપણે જોઈએ તો અમુક જગ્યાએ જઈએ આપણે આ બીજા દિવસની જ વાત નથી એ લોકોની જ વાત નથી પરંતુ આપણે આપણી સામાન્ય કોમ્યુનિટીની અંદર પણ જોઈ શકીએ છીએ કે અમુક ગામડાના લોકો હોય અતિશય પાસે આપણે સિટીમાં રહેતા હોય સિટી સિટીમાં ફેર જવા આપણે મા સામાન્ય સિટીમાં રહેતા હોય તો બહારની સિટીમાં રહેતા હોય તો આપણે કેવી આયોજન હોય બહાર રહેતા અમુક લોકો હોટલમાં જમવા લઈ જવાનું હોય ઓકે આવા મિડલ હોય તો આપણે ઘેર બનાવીએ અને બહારથી વસ્તુ અમુક લઈએ ઘેર લાવીએ કાં તો ઘેર છે એક એક અમ અવનવી આઈટમ જેવું બનાવી દઈએ જ્યારે ગામડાની વાત આવે તો શીરો કાં તો સુખડી કે એવી આઈટમ બનાવી દઈએ છીએ એટલે આ પણ એક પ્રકારનો ફેરફાર છે મિત્રો રહેણી કહેણીની અંદર ફેરફાર છે આની અંદર બીજું કેમ આ બધા જોડે પૈસા સમાન હોઈ શકે છે એવું પણ બની શકે કે એક વ્યક્તિ છે એને વીસ એકર જેવી જમીન છે તો એનું સારું પાકી રહ્યું છે એ સિટીની અંદર સારા નોકરિયાત વર્ગ જેટલું કમાઈ પણ રહ્યો છે ઓકે સારી ખેતી આવી રહી ગમે તે વાત છે કાં તો પછી એના જે છે એને કંઈક ગોડાઉન જેવું છે ગામમાં ખેતી બરાબર છે કંઈ પણ છે અને એને સારું એવું કમાઈ રહ્યો છે સિટીવાળા કદાચ પરંતુ રહેણી કહેણીની જ્યારે વાત આવે એટલે આ શું સામાજિક અંતર આવી ગયું પૈસે એટલે આર્થિક એટલે પૈસે ટકે તો અંતર અલગ વસ્તુ છે સામાજિક અંતર હો પણ દૂર કરવું જે છે એટલું જરૂરી છે કે એક વ્યક્તિનો ખ્યાલ રહે એટલે હું એવું નથી કહી રહ્યો કે સિટીમાં રહે છે બહાર જમાડે છે સારી વસ્તુ છે ઉપરથી સારા ઘીવાળી વસ્તુ સારી છે આપણા શરીર માટે બરાબર છે પૌષ્ટિક આહાર એ છે કે ઘરનું છે ઘરે બનાવી છે કોણે કેવા હાથે ક્યાં શું બનાવ્યું છે શું ખબર તમને મિત્રો ઓકે અને તમે જાણો છો કે દિવસે દિવસે બીમારીઓનું પ્રમાણ તો વધી જ રહ્યું છે પણ અહીંયા વાત શું છે એક પ્રકાર સામાજિક અંતરનું ઉદાહરણ આપવાની વાત છે કે વ્યક્તિ જે છે એ કઈ રીતે સામાજિક અંતર કોને કહી શકાય અને આર્થિક અંતર કોને કહી શકાય તેની વાત છે પૈસા ટકાની વાત આવે આર્થિક અંતર જે સામાજિક એટલે રહેણી કહેણીની વાત આવી જાય કે માણસ કેવું રહે છે શું છે એવું એટલે અમારે એક મિત્ર હતો એવું કહેતો હતો અમને નામ મયુર પ્રજાપતિ કરીને તો એવું કહેતો હતો કે તમારે ગામમાં એવું હોય ગામડામાં કે અથવા તો નાની સિટીમાં પૈસા બચાવવાનું હોય અને અમારે કેવું કે પૈસા વાપરવાનું કે અમારે કેવું એક ફ્લેટ એક ગાડી એ રીતની સિસ્ટમ હોય તમારે ભલે બંગલા જેવું હોય પરંતુ એ રીતનું કંઈ પણ હોય નહીં આ મારે આ એટલું બધું રહેવાનું ને એવું અમારા જેમ એટલે આમ તમારી વસ્તુ સારી છે પણ અમારે સિટીમાં અમુક કોઈ દેખાવો કરવાની વાત હોય છે એવું જરૂર નથી કે સિટીવાળા દેખાડો કરતા હોય છે પણ અહીંયા વાત એમ છે જનરલી સમજાવું છું તો અહીંયા આગળ વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં માનવ વિકાસ સૂચંકો તેમજ સામાજિક અને નાગરિક માળખાકીય સુવિધાઓનો વિકાસ એટલે તમે જુઓ આ હ્યુમન ડેવલપમેન્ટ જે કહેવાય બરાબર છે ઇન્ડેક્સ એચડીઆઈ એ પણ વધારવાની વાત કરવામાં આવી છે ઇન્ક્રીઝ કરીશું અમે બીજું શું કે માળખાકીય સુવિધા એટલે કે અમુક રહેણા માટેનું રહેઠાણ બેઠાણ જે બધું કહી શકે એને પણ વધારો કરવાનો એટલે સારા બનાવવાના એની વાત કરવામાં આવી છે હવે આ કાર્યક્રમ ગુજરાત સરકાર ભારત સરકાર અને ખાનગી ક્ષેત્રની વિવિધ યોજનાઓ માટે ભંડોળનું સંયોજન કરવાની નેમ એટલે એક ટેક મૂકવી એક પ્રકારે આપણે જેને કહીએ છીએ ને એક આધાર શિલા મૂકવી એના જે વાત છે ઓકે ધરાવે છે હવે આપણે આના ત્રણ ઉદ્દેશ્યો છે તે કેમાં યોજના લાવે એ આપણે સમજીએ મિત્રો આ આનું એટલું મહત્વ નથી પરંતુ આપણે પહેલા માઇન્ડસેટ ક્લિયર થાય એના અનુસાર આપણે જઈશું આ સમજીને તો ખબર પડશે આપણને એક તો જો માળખાકીય સુવિધાનો વિકાસ કરવા માટે લાવ્યા છે બરાબર છે એટલે આપણું એચડીઆઈ જે કીધું એ વધારવા માટે એટલે સારું રીતે શિક્ષણ સારું લે એ બધું બીજું શું આર્થિક અને સામાજિક અંતર દૂર કરવા માટે અને ભંડોળનું સંયોજન કરવા માટેની નેમ મૂકવામાં છે એટલે આધારશિલા મૂકવામાં આવી છે એટલે આખું આ વસ્તુ શું કહી રહ્યા છે કે આ વસ્તુ આખી એક જ વસ્તુ આપણને સમજાવી રહી છે કે આ જે છે ઉદ્દેશ્યો કેમ લાવવામાં આવી રહ્યા છે એ અહીંયા આપણને એ બતાવવામાં આવી રહ્યું છે તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે એટલે હવે આપણે સમજીશું કે દસ મુદ્દા જે કાર્યક્રમ છે તેની અંદર જે છે એ સેનો સમાવેશ થાય છે એ આપણે સમજવાનું છે હવે ઓકે મિત્રો ઘડી આપણે પાણી પીવું પડી રહ્યું છે ઓકે હવે આ દસ મુદ્દાઓની વાત છે અહીંયા ભેગું ભેગું કરી નાખ્યું છે વાંધો નહીં અને સ્પેસ અપાઈને છૂટું પડાવી દઈશું આપણે તો દસ મુદ્દાઓ દસ મુદ્દા એટલે તમને ખબર પડી જવી જોઈએ કે વન બંધુ એમસીક્યુ માટે વાત છે કલ્યાણ યોજના ટુ થાઉઝન્ડ પહેલી ક્લિયર હવે એની અંદર શું છે પાંચ લાખ કુટુંબો માટે રોજગાર લક્ષી કાર્યક્રમ શરૂ કરો એટલે અમુકમાં આટલું જ આપ્યું છે કે રોજગાર રોજગારલક્ષી એટલે એમને સારો રોજગાર મળશે સિટી તરફ પણ જઈ શકશે કે ગમે ત્યાં એમને રોજગાર મળશે એટલે આગળ વધશે એ લોકો ઓકે એમનો સામાજિક વિકાસ થશે આર્થિક સામાજિક નહીં થાય તો ચલો આર્થિક વિકાસ તો થશે જ પૈસા આવે તો આર્થિક વિકાસ તો થાય જ ઓકે તો કૃષિની ઉત્પાદકતા વધારી રોજગારીની વધુ તકો ઊભી કરવી પશુપાલન અને ડેરી ઉદ્યોગ તેમજ કૃષિ આધારિત ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જે છે એને વધારવી એટલે એ લોકોનું મુખ્ય કામ પણ તમે જોયું હતું કે પશુપાલન એ બધું છે તો એ પણ વધારવાનું એટલે શું છે રોજગાર એક પ્રકારે વધશે એટલે ઇન્કમ એમની વધે ને ઓકે આમ બધાને સબસિડી આપશે કે ખરી ગાય ભેંસ એટલે કે એવું કંઈ ખરીદવા કે એવું કંઈ પણ કરશે આદિવાસી યુવાનોને ગુણવત્તાવાળી તાલીમ ઉપલબ્ધ કરાવી ગુણવત્તાવાળી ક્વૉલિટેવ એટલે શું આનાથી ફાયદો શું થશે પહેલી વાત એ છે મિત્રો તો આનાથી ફાયદો જે છે એમને એ થવાની સંભાવના છે મિત્રો કે એક ગુણવત્તા એટલે તમારામાં એક પ્રોપર નોલેજ આવે તો તમે એને સારી જગ્યાએ એનું ઇમ્પ્લિફિકેશન કરી શકો છો શું કરી શકો છો ઇમ્પ્લિફિકેશન એ તમે આને સારી જગ્યાએ એનું અમલીકરણ કરી શકો છો તો આનાથી તમને પણ ફાયદો થઈ શકે છે સામેવાળાને પણ ફાયદો થઈ શકે છે ખ્યાલ આવી ગયો છે મિત્રો હવે આગળ જોઈએ તો આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકી કુશળતા વધારવા નવતર રોજગારીમાં આદિવાસી યુવાનોને જોડવા બરાબર આદિવાસી યુવાનોને શું છે નવી નવી યોજનાની અંદર જોડવાના એવા આદિવાસી કુટુંબો કે જેની મુખ્ય વ્યક્તિ તરીકે મહિલા હોય તેવા કુટુંબોને આદિવાસી કલ્યાણ યોજનામાં પ્રાથમિકતા આપવી એટલે તમે જોવા હોય મિત્રો કે મહિલા મુખ્યત્વે હોય એટલે એવું પણ હોઈ શકે કે ઘરડા મા બાપ છે અને કુંવારી રહી ગઈ હોય છોકરી ન પરણી હોય એમના માટે તો એવી સ્ત્રીઓનો સમાવેશ થઈ શકે છે વિધવા સ્ત્રીઓનો સમાવેશ થઈ શકે છે એટલે એવી કે જેનો મુખ્ય આધારશિલા જે છે એ સ્ત્રી છે ઘરની એને પ્રાથમિકતા આપવાની રોજગારીમાં બધામાં કામ કારણ કે પુરુષ જે છે ગમે તે જગ્યાએ કામ કરી શકે છે આઉટ પણ કામ કરી સ્ત્રીઓ પણ આઉટ કામ કરી શકે એમાં કોઈ બેમત નથી પરંતુ અત્યારે માનસિક વિકૃત લોકોની વાત છે એમના કારણોસર માનસિક વિકૃત લોકોના કારણોસર સ્ત્રીઓ યોગ્ય રીતે કામ કરી શકે નહીં એવું કહી શકાય સારી જગ્યાએ કારણ કે છેડખાની કરવા આવી જાય કાં તો કોઈ ખોટા કામ કરવા માટે અમુક લોકો આવી જતા હોય એટલે માનસિક વિકૃત લોકોના કારણોસર અહીંયા મિત્રો બરાબર છે બાકી સ્ત્રીઓ પણ સમાન હક ધરાવે છે અને દરેક દરેક ઓકે એટલે અમે પણ રાત્રે કામ કરે એમાં કોઈ ખરાબી વસ્તુ જેવું નથી પરંતુ અહીંયા વાત છે માનસિક વિકૃત લોકોના કારણોસર અને ઘરના લોકો પણ એ કારણોસર ગભરાય છે પોતાની છોકરી બ્રેવ નથી બનાવતા પરંતુ એ કારણોસર ગભરાય છે અને ક્યાંક અમુક અંશે સાચી પણ વાત છે જ્યારે મસલ્સ પાવરની વાત આવે બરાબર છે આધુનિક વસ્તુના ઉપયોગ કરીને બચી શકે છે પરંતુ મસલ્સ પાવરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પુરુષ જે છે એ થોડોક ચડિયાતો હોય બરાબર છે એવું કહી શકાય કેમ કે હમણાં સર્વેને એવું પણ આવી રહ્યું હતું ઓકે એટલા માટે એ અનુસાર હું તો કહી રહ્યો છું મિત્રો આ બધા કારણોસર છે ખાસ કરીને માનસિક વિકૃત લોકોના કારણોસર વાય છે એટલે પુરુષ ગમે તે ગમે તે પરિસ્થિતિમાં કામ કરી શકે છે હવે આગળ વાત કરીએ શિક્ષણની ગુણવત્તા અને ઉચ્ચ અભ્યાસો ઉપર ભાર એટલે જો આગળ કે વધવા માટે શું છે સામાજિક લોકો જોડે ભળે ઉચ્ચ અભ્યાસો જે ગામડામાં નહીં મળી શકે તમને સમજો તો થોડું તો તહેસીલ જે કહેવાય છે તાલુકો એ એરિયામાં તો તમારે જવું જ પડશે કાં તો જિલ્લાના મુખ્ય મથકમાં અને ત્યાં કેવું થોડુંક ડેવલોપ ક્લાસ રહેતો હશે અને ડેવલપ ક્લાસ રહેતો હશે તો એમની રહેણી કહેણીની અંદર પણ ફેરફાર હશે હવે અહીં જો તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે હાયર સેકન્ડરી જે છે એના માટે સાયન્સની ઓકે હવે તો આ વસ્તુ થોડી સમાપ્ત કરી દીધી છે હમણાં તમે જોયું હશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત એનું મોડલ ને બધું સમજ્યા છે યસ સર એના પર લેક્ચર બનાવેલું છે તમે જો હોય તો જોઈ શકો છો અને હું તો કહું જો એટલું સારું તમને ખબર પડે કે અવગત થાવ કે નવી નવી ભવિષ્યમાં જે પેઢી આવી રહી છે તેના માટે આપણી સરકાર શું વિચારી રહી છે કેવી રીતના સ્ટેપ લેવા માંગી રહી છે તમને ખબર પડે અને આ જે છે એ ખૂબ જ જરૂરી છે મિત્રો શું ખૂબ જ જરૂર છે તો પસંદ કરેલા એક હજાર આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં પ્રવેશ મળે અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે આયોજન કરવું આદિજાતિના વિદ્યાર્થીઓ અહીંયા મિત્રો બ્લેક પેન તમને નહીં દેખાઈ રહ્યું એક મિનિટ આયોજન કરવું ઓકે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ ટેલેન્ટ નિર્માણ કરો મસ્ત ઉપયોગ કરે તો આ શબ્દ પણ ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તો આવા કલ્યાણ યોજનાની અંદર આના સિવાય તમે ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હોય મિત્રો ઓકે જ્યારે પણ આવી વાત પૂછવામાં આવે તમને યોજનાની કોઈ પણ બાબતની તો તમે આ મસ્ત કી છે કે ટેલેન્ટ પુલ તો આ શબ્દોનો કોઈ પણ અંદર ઉપયોગ કરી શકો છો બરાબર છે એટલે આવા જે કીવર્ડ્સ કહી શકાય એને ઇફેક્ટિવ જે છે એક ઇફેક્ટ પાડે છે સારી તમારી પછી આદિજાતિ તાલુકામાં નવોદય અથવા તો એકલવ્ય જેવી નિવાસી શાળા ખોલવાની એકલવ્યના વિશે તમે જાણતા હશો એકલવ્ય એક એવું કહેવાય છે ભીલ જાતિનો હતો ને દ્રોણાચાર્ય જે છે એમનો અંગૂઠો બરાબર છે લઈ લીધો એમને ગુરુ માનીને શીખી રહ્યો હતો કૂતરાવાળી સ્ટોરી છે કે કૂતરાના અંદર મોઢું ભસ્તું હોય છે બાર્કિંગ બરાબર છે તેના મોઢામાં તીર મારી દે છે ને સ્ટોપ કરાવી દે છે અને બધા અચરજ પામે છે ને ત્યાં જાય છે જોવે છે કો કે દ્રોણાચાર્યની મૂર્તિ રાખીને આટલું બધું આ વ્યક્તિ શીખી લીધું છે અને એવું એના પાછળ અમુક લોકો એવું કહે છે કે એટલા માટે અર્જુન એમને લઈ લીધો અંગૂઠો કે એમને છુપાઈને કર્યું એ માટે અને બીજું એવું કે ગુરુદક્ષિણામાં પાછો અંગૂઠો લીધો હતો એવું પણ કહે છે કે એમને વચન આપી દીધું હતું અર્જુનને આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધ તું બનીશ પણ એમને જોયું કે અર્જુન કરતાં પણ આના બાણની શક્તિ જે છે સ્પીડ જે છે વધારે છે તો આ વ્યક્તિ બહુ જબરદસ્ત છે બીજું કે એવા અશિક્ષિત વર્ગ જે કહી શકાય એ વખતે પણ બરાબર છે પછાત વર્ગ એવું પણ કહેવાય છે લોકવાયકાની વાત કરું છું હું મિત્રો તો એ વર્ગમાંથી આવે છે તો એ બીજાને પણ હેરાન કરશે એક વખત જો શક્તિશાળી બની જશે તો કોઈપણને એક પ્રકારે છે ને એવું કહેવાય તો એ પણ પરંતુ જે માણસ ગુરુના કહેવા ઉપર અંગૂઠો પોતાનો આપી દે એના માટે આ જે છે એ યોગ્ય નથી કેવું કે વ્યક્તિ એનો દુરુપયોગ કરશે કે નહીં એ તો ભવિષ્યની અંદર કંઈ પણ હોય છે કે કારણ કે રાવણ પણ ભગવાન શિવનું મહાન ભક્ત અત્યાર સુધી એવું કહેવાય છે કે ભગવાન શિવને એવો કોઈ ભક્ત આવ્યો નથી છતાં પણ એવું થઈ રહ્યું છે એટલે આ બધી લોકવાયકા છે પણ તમે એકલવ્યની વાત કરીએ આપણે તો આવી શાળાઓ ખોલશે અને શહેરીની શ્રેષ્ઠ શાળાઓ જેવી ગુણવત્તા સભર બનાવવી ઓકે એટલે આ લોકોના સારું શિક્ષણ આપવાની પણ વાત છે એટલે દસ મુદ્દા કાર્યક્રમમાં પહેલું તો તમે જોયું રોજગારીની વાત એક કરી દીધી બીજું એક શિક્ષણ સારું આપવાનું હાયર સેકન્ડરીનું ને બધું પછી આગળ કોલેજના વિદ્યાર્થીઓ માટે સો છાત્રાલયોની સ્થાપના કરવાની કેટલા એક બે નહીં હંડ્રેડ છાત્રાલયો હોસ્ટેલ્સ મેડિકલ કોલેજ ઇન્જિનિયરિંગ કોલેજ પોલિટેકનિક કોલેજ અને નર્સિંગ કોલેજો આઈટીઆઈ સહિત શ્રેષ્ઠ શૈક્ષણિક એકમો આદિવાસી વિસ્તારોમાં સ્થાપિત કરવા એટલે આ જે વિસ્તાર પેલા પંદર બધી વાત કરી તો આ બધી સ્કૂલો બધું કોલેજો બધું સ્થાપવાનું જેથી કરીને આ લોકો એડમિશન ત્યાં નજીકના વિસ્તારમાં લઈ શકે એમને હેરાનગતિ ન થઈ બીજા જવાની કારણ કે એમને અમુક વસ્તુ એવું કહી શકાય કે રૂપિયા ટકે કદાચ એ પછાતો એટલે આર્થિક રીતે જો થોડા મંદા હોય તો પણ એ લોકોને આ ફાયદો આમ તો શિષ્યવૃત્તિને બધાનો ફાયદો મળતો જ હોય છે પરંતુ આ રીતની વાત કરવામાં આવી છે ઓકે અને અમુક વસ્તુ સારી છે કે અમુક સુખી લોકો જે છે શિષ્યવૃત્તિનો ખોટો ગેરલાભ લેતા નથી કે ભાઈ મારા પચીસ હજાર પચાસ હજાર સરકારના લેવા નથી એવું વિચારીને એ બહુ જ ખરેખર હું કહું એમનું સરાહની અમુક લોકોનું કામ કરી શકાય કારણ કે એ સરકારની સરકાર નહીં એમના બીજા ભાઈબંધુ જે કહેવાય આદિજાતિના ભાઈબંધુ તેમની પણ મદદ કરી રહ્યા છે સરકાર ભંડોળ સારું ફાળવશે અને જેને જરૂર છે તેને આ મળી રહેશે ખ્યાલ આવે મિત્રો હવે વાત કરીએ પરંપરાગત આર્ટ્સ કોમર્સ અને સામાન્ય સાયન્સ જેવી કોલેજોના એકમો અંતરિયાળ તાલુકામાં શરૂ કરવા અંતરિયાળ એટલે કે અંતરિયાળ એટલે મેં કીધું છેવાડાનું આપણે કહીએ છેવાડા અંતિમ ભાગ એ બધું એના માટે ઉપયોગ કરવામાં આવે છે તાલુકામાં શરૂ કરવા ઓકે આ તમને ખ્યાલ આવી રહ્યો છે કે વાત કેટલી કરવામાં આવી છે સરસ હવે આપણે આગળ જઈએ તો આદિવાસી વિસ્તારોમાં આર્થિક વિકાસ વેગવંતો કરવો તો શું છે ઉત્પાદિત ચીજોનો યોગ્ય બજાર મળે અને પરંપરાગત કૌશલ્યને આર્થિક આધાર મળે તે ધ્યાન ધ્યાન રાખી વિસ્તારવાર પરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ ઓળખી કાઢી તેનું કલ ક્લસ્ટર બનાવી સંકલિત આર્થિક વિકાસનો અભિગમ અપનાવી તાલુકા દીઠ વર્ષે રૂપિયા એક કરોડની ફાળવણી કરવી શું કીધું છે આર્થિક વિકાસ વેગવંતો કરવા આ ચીજોને યોગ્ય બજાર ભાવ મળે એટલે તમે કીધો ને વાં બધી આઈટમ બનાવતા હોય છે વાંસની ને બધી તો એને યોગ્ય ભાવ બજાર ભાવ મળે એમના જો ડાયરેક્ટ સસ્તામાં ખરીદી લે એ બધું પછી એના સિવાય શું છે તે ધ્યાન રાખી વિગત પરંપરાગત આર્થિક પ્રવૃત્તિ ઓળખી કાઢી તેનું ક્લસ્ટર એટલે કે એક પ્રકારનું જે પૂરું બધા બનાવતા હોય છે ને ટેબલ ટાઈપ એવું એવું બનાવડાવીને કાં તો સંકલિત આર્થિક વિકાસનો અભિગમ અપનાવી તાલુકા દીઠ રૂપે એક કરોડની ફાળવણી કરવાની જેથી એમને યોગ્ય ન્યાય મળી શકે એવી વાત છે હવે નજીકના વિકસેલા જે છે આર્થિક મથકો સાથે હવે નજીકના વિકસેલા આર્થિક મથકો સાથે અંતરિયાળ વિસ્તારનો આદિવાસી ભાગીદાર બની શકે તે માટે માળખાકીય સુવિધાઓનો વિકસાવી અને રસ ધરાવનારા તે પ્રવૃત્તિઓ સાથે જોડવા એટલે આ લોકોને એની સાથે પણ જોડવા માંગી રહ્યા છે એટલે કે એ લોકો જે છે એ અન્ય લોકો જે છે તેમની સાથે ભળે અને એવું કહેવાય છે કે આદિવાસી જે વસ્તી છે એ બિચારા અમુક એવું કહેવાય કે ભોળા હોય છે ને સારા સ્વભાવના હોય છે એવું કહે છે ઓકે એટલે લોકો એમની સાથે જોડાવવામાં પણ વધારે બિલીવ કરે છે આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત જે સાધનો છે તેની ગુણવત્તા વધે અને જે ઉપલબ્ધ કાચો માલ છે તેના તેમાં મૂલ્યવૃદ્ધિ થાય જેનો સીધો લાભ આદિવાસી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત જે સાધનો છે તેની ગુણવત્તા વધે જે ઉપલબ્ધ કાચો માલ છે તેમાં મૂલ્યવૃદ્ધિ થાય જેનો સીધો લાભ આદિવાસી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી એટલે અહીંયા એક બીજી વાત કરવામાં આવી છે મિત્રો મિત્રો સારી હવે તમે આગળ જુઓ તો સૌના માટે આરોગ્ય આ બહુ અગત્યનું છે તમારું જે છે શરીર જે છે એ સારું રહેવું જરૂરી છે તન સારું મન સારું મન સારું તન સારું આ બંને આપણા પ્રફુલ્લિત હોય તો આપણે સારી રીતે આગળ વધી શકીએ છીએ સુરક્ષિત માતૃત્વ માટે આદિવાસી કુટુંબોને ચિરંજીવી યોજના પૂરો લાભ મળે તે સઘન પ્રયત્ન કર સઘન એટલે સખત આમ જબરદસ્ત ઇફેક્ટિવ એકદમ પ્રોપર વેમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એવું કહી રહ્યા છે આદિવાસી કુટુંબોની ગર્ભવતી સ્ત્રીઓ ધાત્રી માતાઓ અને છ વર્ષ સુધીના બાળ શિશુઓને કુપોષણથી નિવારવાની યોજનાઓ વધુ ઘનિષ્ઠ અને વધુ અસરકારક બનાવાશે એટલે ગર્ભવતી સ્ત્રીઓ જે છે એમને સારો લાભ મળી રહે ધાત્રી માતાઓને છ વર્ષ સુધીના બાર શિશુઓને કુપોષણથી નિવારવાની યોજનાઓને વધુ ઘનિષ્ઠ અને વધુ અસરકારક બનાવવા છે એટલે આ એક પણ એક સરસ વાત કરીએ આરોગ્યની બાબતમાં પછી આદિવાસી કુટુંબો માટે દર વર્ષે આરોગ્યની ચકાસણી અભિયાન એટલે આરોગ્ય એટલે કે એમને દર વર્ષે ત્યાં જઈને એમનું આરોગ્ય ચેક કરવામાં આવે એટલે કારણ કે શું છે એ લોકો તો એટલું બધું કેવું છે સમજી અમુક લોકો એવા હોય કે આ બધા ખાવાથી ક્યાં નથી સરખું થઈ જશે પરંતુ સરખું થતું નથી એટલા માટે આ લોકોનું અને છેવાડામાં વિસ્તાર હોય તો પાછા પૈસા ટકા પણ ના હોય તો કોણ જાય સિટીમાં અને કોણ પોતાનું આ બધું સરખું કરાવે તેવી પણ એક માન્યતાના કારણ હશે અમુક લોકોને એટલા માટે આ કાર્યક્રમ કર્યો છે અને એમનું આરોગ્ય પર ભાર આપવામાં આવ્યો છે પછી શું છે ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી કુટુંબોને હૃદયની સર્જરી માટે આર્થિક સહાય એટલે બાયપાસ જે કહેવામાં આવે છે એવી કાતો હાર્ટની કાર્ડિયોલોજીની લેવલની આપણે આ બાયપાસને બધું કયા કરતા કાર્ડિયોલોજી કહી દઈએ તો વધારે સારું રહેશે ઇન સોલ્ટ બધું આવી ગયું એની અંદર એટલા સિક સિકલ સેલ એનિમિયા લેપ્ટો વાયરોસીસ જેવા રોગ માટે આ જાગૃતિ અભિયાન અને રોગ પ્રતિકારક ઉપાયો તેમજ ઉપચાર માટે ખાસ પ્રકારની વ્યવસ્થા આ તો મેડમ આ તો આપણે લખવાનું સોરી મિત્રો આવવાનું નથી પરંતુ આ તો હું તમને એટલા માટે રહ્યો છે આનું એટલું બધું મહત્વ પણ નથી પરંતુ ખાસ યાદ રાખવાનું રોજગારીની અંદર વાત કરી છે આર્થિક વિકાસની વાત કરી છે આ બધા વિષયો પર વાત કરવામાં આવી રહી છે આ ઉચ્ચ શિક્ષણ પર વાત કરી છે પછી આની અંદર આપણે આરોગ્ય ઉપર પણ વાત કરી લીધી છે એટલે બહુ સારામાં સારું સરકાર આ લોકો માટે વિચારી રહી છે ઓકે અને એવી મને ખ્યાલ છે તો અધિક પૂર્વે સ્તરે પણ આ વિશે થોડી સારી વાત કરી છે હજી આપણે આના પર બજેટની વાત કરવાના છે એટલે આ લેક્ચર હજી લાંબો જવાનું છે મિત્રો હજી તો અડધે આપણે પહોંચ્યા નથી એટલે હજી તમે થાકી ગયા હોય તો એક કામ કરવાનું તમારે પોઝનું બટન જે છે એ દબાવી દેવાનું રિલેક્સ થઈ જવાનું અને ફરી લેવાનું પાછું આવી જવાનું તો આપણું લેક્ચર તો ચાલુ જ છે પણ તમારે કંટાળ્યા હોય તો એ વસ્તુને તમે અપનાવી શકો છો ઓકે મિત્રો તમે ખ્યાલ આવી ગયો હશે હવે આગળ વાત કરીએ તો આમ અત્યારે આગળ જવા જઈએ આપણે તો મિત્રો સૌને માટે ઘર આગામી પાંચ વર્ષ યોજના દરમિયાન પાંચ વર્ષમાં ઘર વિહોણા તમામ આદિવાસીઓ કુટુંબોને ઘર મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલે સૌના માટે ઘર જે છે એટલે દરેકને ઘર મળે એટલે ભાડે એમને ભટકવું ન પડે ભટકતું જીવન જે છે એ ન ગુજારવું પડે તેના માટે સરકાર કરી રહ્યો છે મિત્રો તમને મેં પહેલાં જ કીધું અડધું લેક્ચર જે હજી બાકી છે બરાબર કારણ કે હજી બજેટને બધું ચલાવવાનું બાકી છે એટલે લેક્ચર હજી લાંબો જશે આપણો ઓકે લેક્ચર હજી લાંબો જવાનું છે તો તમે આ બધું શાંતિ શાંતિથી ભણો મેં તેમને કીધું કંટાળો આવે તો તમારે પોંચ કરી દેવાનું ને પછી પાછું ફરીથી શરૂ કરવાનું ભણવાનું ઓકે તો હવે પીવાનું શુદ્ધ પાણીની વાત છે તો આવતા પાંચ વર્ષોમાં તમામ આદિવાસી કુટુંબોને સુરક્ષિત અને સ્વચ્છ પીવાના પાણીની સગવડ મળવાની છે તેની સ્વચ્છ અને સુરક્ષિત કુટુંબને ઓછામાં ઓછા પચીસ ટકા કુટુંબોને પાઇપલાઇન દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળે તે રહે તેવી વ્યવસ્થા એટલે પા પીવાનું પાણી પણ સારું મળી રહે તેના માટે સુવિધા કરવામાં આવી રહી છે ઓકે હવે આગળ જુઓ સિંચાઈ તો જૂથ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે આવશે ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે વોટર શેડ આધારિત જળ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે ગરીબ કુટુંબોની વ્યક્તિલક્ષી સુવિધાઓ માટે ઓઇલ એન્જિન વગેરેની સુવિધા સહાય કરવામાં આવશે ટપક સિંચાઈ પદ્ધતિ માટે ધિરાણ અને ટેકનિકલ સુવિધાઓ મળી રહે તે માટે એનું આયોજન કરવામાં આવશે મિત્રો શું કીધું છે ધિરાણ એટલે રૂપિયા મળી રહે થોડા એટલે બરાબર છે સસ્તા વ્યાજ દરે અથવા તો પરત આપી શકાય કાં તો સબસિડી જેવી રીતના એના માટે પણ આયોજન કરવામાં આવશે એટલે બધી રીતે જે છે એટલે વિકાસ જે આગળ વધે એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે એક પણ બને ત્યાં સુધી સેક્ટર જે કહી શકાય એને છોડવાની વાત કરી નથી સેક્ટર કો એક ભાગ કહી શકો કે જે પણ કોઈ એને છોડવાની વાત કરી નથી હવે બારમાસી રસ્તાઓ ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે એટલે કાચા રસ્તા જે બનતા હતા એની જગ્યાએ પાકા રસ્તા બનાવવું એવી કંઈક વાત છે અહીંયા સિમ્પલ લેંગ્વેજમાં કહેવા જઈએ તો બરાબર છે માટીવાળા કાં તો માત્ર કપચી કે એવું નાખી દેવામાં આવે અને પછી એના બરાબર એવું નહીં પણ પ્રોપર જે છે રોડ રોડ બનાવવામાં આવે તે વાત છે અહીંયા હાલના રસ્તાની મરામત માટે ખાસ આયોજન અને બસ્સો પચાસથી વધુ વસ્તી ધરાવતા તમામ ફળિયાઓનું રસ્તાથી જોડાણ કરવામાં આવશે દરેક ફળીઓએ એક

ગરીબી રેખાથી નીચે જીવતા તમામ આદિવાસી કુટુંબો બરાબર છે આદિવાસી કુટુંબોના ઘરોનું વિના વીજળીકરણ એટલે રૂપિયા લેવાનું નથી તમે જાણતા હશો કે વીજળીનું તમારે જ્યારે મીટર નાખવાનું હોય કાં તો લેવાનું એના માટે આકરણી અને આ બધી આ બધું તમારે કરવું પડે સામાન્ય એ બધામાં ઘટાડો કરવાનું એટલે બંધ કરવાનું એવી વાત છે કાં તો એના માટે રૂપિયા લેવાની વાત નથી એ રીતની વાત છે બાકી તમામ પેટા પરા પરવાનું જે છે વીજળીકરણ કરવામાં આવશે સોરી વીજળીકરણ કરવામાં આવશે અંતરિયાળ અને છૂટાછવાયા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સૂર્ય ઉર્જાનું આયોજન કરવામાં આવશે સોલરનું પણ આયોજન કરવામાં આવશે જ્યાં પ્રોપર વાયર ન પકડી શકાય કે એનું મેન્ટેનન્સ જલ્દી કરી શકાય નહીં એવી વાત છે તો એની પણ અહીંયા વાત કરી લેવામાં આવેલી છે ઓકે આગળ હવે આપણે વાત કરવા જઈએ તો શહેરી વિકાસ તો શું છે શહેરી વિકાસની અંદર તેર આદિવાસી વસ્તી ધરાવતા શહેરો ને આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવાના આગામી પાંચ વર્ષમાં તમામ તાલુકાઓ મુખ્ય મથકનું બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડાણ કરવામાં આવશે એટલે તમે જાણતા નહીં હોય તો તમે કહી દો અમારે અહીંયા નજીકમાં ભીલોડા જે છે ત્યાં ત્યાં રસ્તામાં તમે જો જાઓ તો તમારે બીજા કોઈ ને ટાવર આવે કે ના આવે બી એસએનએલનું તો અમારે ટાવર આવે છે મિત્રો બીજા કોઈનું ટાવર અમારે આવે કે ના આવે બીએસએનએલનું ત્યાં ટાવર આવતું હોય છે અમારા એક રિલેટિવ્સનું ઘર છે ત્યાં આવેલું એટલે ત્યાં જવાનું થતું હોય છે વારંવાર તો અમે એ જોઈએ છીએ કે બીજા કોઈ આપણે બધા જીઓ એરટેલ આઈડિયા બીજા બધા સારા નેટવર્ક આવતા હોય છે પ્રોપર સિટીમાં પહોંચી ગયા પછી આવી જાય પણ રોડની અંદર વાત કરાવે કરીએ વચ્ચે જે છે ગામડાઓ આવતા હોય છે બરાબર છે જાદી વસ્તીના ત્યાંની વાત છે તો ત્યાં તમે જુઓ તો ટાવર બી આવવાની સંભાવના વધી જાય છે બીએસએનએલ માટે એવું કહેવાય કે ભલે એક વખત કોલ ના લાગે પણ બીજી વખત તો લાગી જ જશે સેમ ત્રીજી વખત તો લાગશે પણ લગાવશે ખરો કોલ બીએસ અને પેલા જેવું નહીં નહીં લાગે નહીં લાગે એવું નહીં એવું કહેવાય છે બીએસએનએલ બેસ્ટ છે ત્યાંના વખતે અને હવે સરકાર પણ કહી રહી છે બ્રોડબેન્ડનું કનેક્ટિવિટીથી જોડાણ કરવામાં આવશે એટલે બીએસએનએલ સસ્તું અને સારું છે અને બીએસએનએલ એટલા માટે લોકો જે છે એ પ્રાધાન્ય આપી રહ્યા છે હવે આપણે આ પૂરું થયું ને હવે આપણે મેન પોઈન્ટ પર પહોંચી ગયા છે આ તમારે છે આના આંકડા મિત્રો તમારે પૂછાવાની સંભાવનાઓ અહીંયાથી ખાસ વધી જાય છે તમે બોરિંગ થઈ ગયા હોય મેં તમને પહેલાં જ કીધું એમ હવે તમે એક વખત પોઝનું બટન દબાઈને રિલેક્સ ફીલ કરી લો પાંચ મિનિટ માટે હરીફરી ફરી આવો અને પાછા લેક્ચર ફટાફટ તમે જોવાનું કર નાખો કારણ એનું શું છે કારણ એનું એ છે કે હવે માણસનું કેવું હોય અમુક વખતે ચાલીસ મિનિટ સુધી સારું મગજ કામ કરે એકદમ તેજ પછી કેવું ધીમે ધીમે એનું જે છે કંટાળો આવતો જાય એટલે થોડા ફ્રેશ થઈ ને તો તમારું મગજ જે છે પાવર જે છે કાર્યક્ષમતા જે કહેવાય ઇફ એ બધું તમારું વધી જાય બરાબર એફિશિયન્સી જે છે એ વધી જાય તમારી અને તમે સારી રીતે યાદ કરી શકો કારણ કે હવે બજેટ જે છે આમાંથી પૂછાવાની સંભાવના વધી રહી છે આ બહુ ગીચડમ ગીચ કરી છે અમારા રાઇટરે પણ કંઈ વાંધો નહીં જે પણ છે આદિજાતિ માટે કુલ જે છે આદિ એની યોજનાઓની વાત છે આ વખતના બજેટની અંદર નીતિનભાઈ પટેલ બજેટ પાડે છે તમે જાણતા હશો કણપત વસા એના મંત્રી છે અને આદિજાતિ હવે ઉકાઈ જે છે જળાશય આધારિત રૂપિયા છસો બાસઠ કરોડ ને અહીં પહેલા વાત કરીએ કે અગિયારસો ને કરોડની જોગવાની વાત છે આ મિત્રો જે છે વિસ્તારોની અંદર સિંચાઈની એની બધી વાત કરી છે અને એ લોકો માટે યોજનાની વાત હજી આના નેક્સ્ટ ભાગમાં છે એમાં કંઈક છવ્વીસો કરોડ જેવી કંઈક આયોજન છવ્વીસો પંચોતેર કેવું તો અહીંયા જોઈએ તો ઉકાઈ જળાશય આધારિત નવસો કરોડ ની સોનગઢ ઉછલ તાપી જિલ્લા તાપી ઓકે પછી કડાણા જળાશય આધારિત કડાણા દાહોદ પાઇપલાઈન નું કામ મહદઅંશે જે છે એ પૂર્ણ થઈ ગયું છે અને આ પાઇપલાઈન આધારિત વિસ્તાર વધારાના તળા ચુંબોતે તળાવ અને બાર નદી કાસામાં પાણી કાસમાં પાણી આપવા માટે રૂપિયા બસો ત્રેવીસ કરોડના ખર્ચનું આયોજન કરેલ છે જેના માટે રૂપિયા એકસો ને ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો કયા કયા એરિયામાં એ યાદ રાખવાનું છે કેટલા રૂપિયાની અમુક વાત પૂછાઈ શકે છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકામાં તા તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના માટે રૂપિયા બાણું કરોડની જોગવાઈ કરાય છે અને હાલ તો તમે જાણો જ છે કે કરજણ જે છે ત્યાં ઇલેક્શન આવવાનું છે કારણ ત્યાંના જે કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા તેમણે રાજીનામું આપી દીધું છે હવે બીજેપી શું કરે છે ખ્યાલ નહીં પરંતુ એ રીતે આ ડભોઈ જે કહેવાય છે આપણે જાણતાશું સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસના મોટા નેતા છે બરાબર અને તેમના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને એ વ્યક્તિ જે છે સિદ્ધાર્થ પટેલ તેમના બાજુનું છે ગામ એરિયા છે એટલા માટે ઓકે હવે આપણે આગળ વાત કરવા જઈએ તો શું છે પાનમ જળાશય આધારિત યોજના રૂપિયા બસો ઓગણપચાસ કરોડ જે છે કારોડ નહીં ભાઈ કરોડ ખર્ચ કરવાનું આયોજન છે જેના માટે રૂપિયા તોતેર કરોડની જોગવાઈ છે દક્ષિણ ગુજરાતમાં રૂપિયા પાંચસો અગિયાર કરોડની સુરત જિલ્લાની કાકરાપાર ગોધા વડ ઉદવહન સિંચાઈ યોજના માટે રૂપિયા સિત્તેર કરોડની જોગવાઈ પછી પંદર બસો પંદર કરોડની પનમ પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના માટે રૂપિયા સત્તાવન કરોડની જોગવાઈ છે પછી કરજણ જળાશય આધારિત રૂપિયા ચારસો અઢાર કરોડના ખર્ચે ફોર વન એઇટ ક્રો પાઇપલાઈન નાખવાની કામગીરી માટે રૂપિયા અઠ્યાવીસ કરોડની જોગવાઈ એટલે તમે જુઓ જળાશયને બધા માટે આ બધું એટલું બધું અગત્ય નથી આ જનરલ બજેટ માટે ઉપયોગી પરંતુ પૂછાઈ જાય તો તમને આ બળવું જોઈએ ઓકે પરંતુ અગત્યનું શું છે આના પછી જે આવે છે નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકો આવું પણ પૂછી શકે ક્યાં આવ્યું છે નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકો આવ્યો છે એને વાઘરેજ રિચાર્જ યોજના માટે પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો કરજણમાં જળાશયની વાત છે પછી પાછી પાનમ ઉચ્ચ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત વાહન સિંચાઈ યોજનામાં સત્તાવન કરોડની વાત છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત જે છે કાકરાપર સિંચાઈ એટલે કઈ 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 યોજનાઓ ચાલે છે 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 આમાંથી સિંચાઈ યોજના નથી તો પણ આ શકે તમારે હવે મેં આવ્યું છવ્વીસો પંચોતેર કરોડ ની ભાઈ આપણો આંકડો સાચો પડ્યો ભાઈ યાદ યાદ રહી ગયું મને હો તમારે જેમ જેમ તમને ભણાવવામાં મને તો યાદ જ હતું મજાક કરી રહ્યો છું મિત્રો પણ આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા છવ્વીસો પંચોતેર કરોડની જોગવાઈ ક્યારેક ક્યારેક એવું બની શકે હું પણ ભૂલી જાઉં આંકડા શું છે કે અહીંયા પંચોતેર મગજ નથી નીકળી જાય સિત્તેર રહી જાય કે એવું રહી જાય તો થઈ શકે છે મિસ્ટેક આમાં કોઈ ખોટી વસ્તુ પણ નથી એવું નથી કંઈ આપણે કંઈ એવું કંઈ છે ને કે યાદ જ રહી શક જાય ના જ રહે કે એવું કંઈ હોય નહીં બરાબર છે આંકડા છે ભૂલ થઈ શકે છે માણસ માત્ર ભૂલને પાત્ર જેવું છે અમારી સરકાર માટે આદિજાતિના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને બે હજાર સાતથી શરૂ કરવામાં આવેલ વન બંધુ કલ્યાણ યોજના આદિજાતિ વિસ્તારના લોકોનું જીવનમાં નોંધપાત્ર સુધાર થાય આ યોજના હેઠળ જોઈ લો સૌ મિત્રો કેટલા એટલા માટે હું અહીંથી હટાવતો હતો એને ઉભા રહો આબાદ લઈ જવા એટલે તમને શું છે એક મિનિટ આવી ગયું છે બચરો તો શું છે હમ હમ કઈ વાંધો નહીં આજે છે છવ્વીસો ને અસર ચૌદ હજાર એકસો છ કરોડની જોગવાઈ કરી છે વન કલ્યાણ યોજનામાં કેટલી ચૌદ હજાર એકસો ને છ તો આ વખત તમે પૂછાઈ શકે કે દસ મુદ્દા કાર્યક્રમ વાળા વન કલ્યાણ યોજનાની અંદર કેટલાનું ચૌદ હજાર એકસો છ કરોડ પછી આશ્રમ શાળાઓની વાત છે કેટલી સાતસો ને સેવન સિક્સટી ફાઈવ તો શું છે એમાં આદર્શ નિવાસી શાળાઓને એકલભ્ય શાળાઓમાં અંદાજિત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવા અને અભ્યાસની સુવિધા માટે ત્રણસો ની ચુંબોતેર કરોડ એટલે તમે જુઓ મિત્રો આ રહેવાનું બધું આવી જાય છતાં ત્રણસો ચુંબોતેર એટલે આ યોજના કેવડી મોટી છે વન કલ્યાણ યોજના એટલા માટે આપણે એને વિસ્તારથી સૌ બાકી બધી યોજના એક તરફ વન કલ્યાણ યોજના એક તરફ ખ્યાલ આવે તમે સો સુનાર કી એક લુહાર કી એવી કહેવત જેવું અહીંયા છે કે ભાઈ વન કલ્યાણ યોજના લુહારના જે હથોડા જેવી છે એક પળ આકાર બદલાઈ જાય જે છે ધીમે 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 એના બધા ત્રણસો ના નાના નાના આંકડા બંધુ કલ્યાણ યોજનામાં મોટો આંકડો કારણ કે યોજના જ મોટી છે દસ મુદ્દા દસે દસ મુદ્દા ડિટેલ જોઈ કેટલું બધું એની અંદર છે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક મેટ્રિક તમને ખબર છે મેટ્રિક ધોરણ દસ હોય ને એની ઉપરની વાત છે લાભ આપવા માટે રૂપિયા સાતસો ઓગણસી કરોડની જોગવાઈ એટલે મેટ્રિક એટલે પહેલાં મેટ્રિક કહેવાતું હતું ધોરણ દસ સુધીના અભ્યાસને એટલે મેટ્રિકને એની અંદર ગણતરી તમારે કરવાની છે ઓકે મિત્રો હવે આગળ વાત કરવા જવું તો અનુદાનિત છાત્રાલયો તથા શાળાઓમાં છાત્ર માસિક રૂપિયા પંદરસો કરોડ જે છે ને બરાબર પંદરસો નિભાવગ્રંથ આપવામાં સોરી કરોડ નહીં હો મિત્રો પંદરસો આપવામાં આવશે મહિને અને જેમાં વધારો કરી હવે રૂપિયા છવ્વીસ 2160 સાહીઠ આપવામાં આવશે જેના માટે કુલ ત્રણસો ને સાડત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો અનુસૂચિત જનજાતિના છાત્રાલયોમાં રહેતા જે વિદ્યાર્થીઓને ભોજન બિલ માટે માસિક રૂપિયા સહાય કરવામાં આવશે જેના માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ એટલે અહીંયા એવું કહીએ દિવસના પચાસ રૂપિયા પેલા ચાલી આવતા હતા આશરે કેવા જઈએ તો હવે પચાસ આપશું કારણ ત્રીસ દિવસ એકત્ર દિવસ હોય છે એ રીતે બરાબર પછી શું છે માસિક રૂપિયા કેવા આશ્રમ શાળાઓમાં છાત્રદીઠ દીઠ પંદરસો ગ્રાન્ટ આપવામાં જે વધારે આવે એકવીસો સાહીઠ કરવામાં આવે જે માટે કુલ ત્રણસો ને સડત્રીસ કરોડ આ મુજબ એમને છ મહિના જે પણ શિષ્યવૃત્તિને બધું ગણીને આપવામાં આવશે ભોજન બિલ પણ આપવામાં આવે છે એટલે એમને કોઈ પણ પ્રકારનો ખર્ચો પડે નહીં કોઈ પણ પ્રકારનો ખર્ચ ન કરવો પડે તેની અહીંયા જોવામાં આવી રહી છે તકેદારી કરવામાં આવી રહી છે પ્રી એસએસસીના કુલ પંદર લાખ વિદ્યાર્થીઓ જે છે અને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂપે એકસો તેતાલીસ કરોડની પ્રી એસએસસી એટલે સમજે એના પહેલાં તો શિષ્યવૃત્તિનો લાભ એકસો તેતાલીસ કરોડ નાના વિદ્યાર્થીઓમાં એટલા માટે હવે આગળ જુઓ તો એક હજાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોને ગ્રાન્ટીન એઇડ છાત્રાલયોને કુલ ચુંબો ચોસઠ હજાર એકસો સોરી ચોસઠ હજાર સડત્રીસ જે વિદ્યાર્થીઓ જે છે એ અને રહેવા અને જમવાની સુવિધા આપવા રૂપિયા એકસો ત્રણ કરોડની જોગવાઈ કેટલા વિદ્યાર્થીઓ ચોસઠ હજાર ધોરણ એકથી થી માં અભ્યાસ કરતા બાર લાખ વિદ્યાર્થીઓને પંચોતેર કરોડ એટલે એમના કપડા પણ ગણવેશ યુનિફોર્મ તો તમને ખબર છે યુનિફોર્મ નું સ્કૂલમાં મહત્વ શું છે કારણ કે એક ગરીબ વિદ્યાર્થી છે અમીર વિદ્યાર્થી છે બંને અલગ અલગ જો રંગીન કપડાં પહેરીને જાય છે રંગીન ડ્રેસ આપણે કહીએ છીએ બિન ડ્રેસ અથવા કહીએ તો એક જબરદસ્ત સ્ટાન્ડર્ડ લેવલના કપડાં પહેરીને આવી શકે અને એક સામાન્ય કે જેવા હોય એવા પહેરીને એમાં કોઈ શરમની વાત નથી પરંતુ ક્યારેક ક્યારેક માણસ છે એ અંદરથી ગિલ્ટી ફીલ કરતો છે પોતાના કપડા જોઈને કે આના કરતાં મારા કપડાં સારા નથી એટલા બધા કે બૂટ સારા નથી કે મારા જે હું એ પહેરીને સારું જેકેટ એવું કંઈક પહેરીને આવ્યો છે તો હું એવું પહેરી નથી આવી શકતો કે કંઈક નવો સારો બેલ્ટ પહેરીને હું મારા જો નથી કારણ ગરીબી જે છે એટલા માટે ગણવેશનું યુનિફોર્મ જે છે યુનિફોર્મ જે કહીએ છીએ આપણેનું મહત્વ એટલા માટે છે કે દરેક વિદ્યાર્થી પોતાને સમાન જોવે ઓકે અને અમુક સ્કૂલો તો બૂટને એવું બધું બી ફરજિયાત નથી રાખતી એનું કારણ શું છે કારણ કે આ બતાવે કે અમુક લોકો જોડે એટલા પણ પૈસા નથી હોતા કે બૂટ ખરીદે પરંતુ હવે જે આ બધી યોજનાઓ આવી છે એના કારણે બહુ ખરેખર સારું કહી શકાય કે આદિજાતિ અને મને ખ્યાલ નથી બીજા બધાને પણ આ રીતે જોગવાઈ કરે છે પણ અનુસૂચિત જાતિને કદાચ કરતી હોય છે અને હવે દરેકને હું તો કહું તો સરકાર તરફથી જે રીતના કરવામાં આવે તો સારી વસ્તુ એક પ્રકારે કહી શકાય અને એમાં પણ એવું એક્સેપ્શન જેવું કરવામાં આવે કે જે લોકો પોતાની જાતે અને લોકો સમજીને ન લે જે પૈસે ટકે સુખી છે એ ઓકે તો એ એ જાતે સમજવાની વસ્તુ છે તો એક પ્રોપર વેની અંદર સ્ટુડન્ટ જાય પ્રાઉડ ફીલ કરે કે ચલો હું ભણવા જઈ રહ્યો છું કે એવું આમ બરાબર એને પણ એક અહેસાસ થાય એક અહેસાસનો વિષય છે પાછો મિત્રો એટલે આને મેં કીધું ને તમને ગણવેશનું બહુ મહત્વ છે અને યુનિફોર્મ તો જોવે જ આવી જગ્યાએ મિત્રો ઓકે સરકારી કુમાર પરંતુ અમુક લોકો પોતાની છે યુનિફોર્મ જે છે એને પોતાનું બતાવવા માટે પ્રભુત્વ કે પોતાને એમ છાપ કે અહીંયાનો છે કામદારો માટે પણ અમુક યુનિફોર્મ લાવી દે છે નોકરીમાં એ બતાવે છે કે આવું છે પણ ખરેખર એ બધાને તો પગારને એ બધું મળે જ છે પણ અહીંયા શું જોવાનું છે મિત્રો અહીંયા તો માણસની મેન્ટાલિટી બરાબર છે એના માટે એ અગત્યનું છે એ સ્કૂલોમાં ને એમાં તો જરૂરી છે સરકારી કુમાર છાત્રાલય અમદાવાદ સુરત વડોદરા સોરી વલસાડ મહુવા છોટાઉદેપુર ડભોઈ અને ધરમપુર તથા સરકારી કન્યા છાત્રાલય સુરત માંડવી ધરમપુર વડોદરાની વાકલના મકાનોના બાંધકામ અને મરામત માટે રૂપે એકતાલીસ કરોડ ડી જોગવાય આ બહુ જોડની ભૂલ થઈ છે કરોડ ડી ઓકે હવે આગળ જોવા જાવ તો આદિજાતિ વિસ્તારોમાં ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળાઓના મકાન મરામત માટે સહાય આપવા રૂપિયા પચાસ કરોડની ટ્રસ્ટ સંચાલિત શાળાઓ પ્રાઇવેટ નહીં કે ખાનગી ખાનગી પણ ન ન સોરી સરકારી નિવેશી શાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં ધોરણ નવ દસ અગિયાર અને બારના ના ક્રમિક વિકાસ માટે નવ કરોડની જોગવાઈ સેકન્ડરી હાયર સેકન્ડરીની વાત કરી છે કડાના નીજર સોનગઢ બોટલી ગરબડા અને વિજયનગરના ખાતે કુમારો માટે તેમજ કડાણા ભિલાડ મોડાસા અને માણેક પોર ખાતે કન્યાઓ માટે નવા સરકારી છાત્રાલયો શરૂ કરવાના એટલે ગર્લ્સ જે છે એમને હોસ્ રહેવું પડતું હતું અત્યાર સુધી મિત્રો રૂમ રાખીને અમારી કોલેજ છે તેની અંદર એવું મોડાસા હું ભણો છું મોડાસામાં એવું થતું હતું અમારી સ્કૂલમાં સોરી કોલેજમાં કન્યા છાત્રાલય ન સોરી નહોતી બરાબર છે અને કુમાર માટે હતી એટલે કુમારો તો આરામથી સસ્તામાં રહી શકતા હતા બરાબર છે સરકારની અંદર તમે જાણો છો સરકારી આવાસના ભાડાને બધું ઓછું હોય છે એના કારણોસર પરંતુ એમને છોકરોને તકલીફ પડતી હતી પણ હવે ખુશીની વાત છે કે એમને પણ સગવડ એટલી મળી રહેશે ધોરણ નવમાં અભ્યાસ કરતી અંદાજે પચાસ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા માટે રૂપિયા ઓગણીસ કરોડની નવની અંદર સ્કૂલમાં સાયકલ આપવામાં આવશે એટલે એ પણ સારી વાત છે અને પગને બધું એટલે ચાલવામાં કષ્ટ નહીં પડે સમય એનો બચી શકશે ઘરે પણ કામ કરવું અભ્યાસ કરો એ કરી શકશે અને એંગલ જોવાના સરકાર શું વિચારી રહી છે આવી નાની નાની વસ્તુઓ પણ વિચારવી જરૂરી છે કેમ કારણ કે એટલા માટે તો યોજનાઓ લાવવામાં આવે છે કારણ કે તમને લાગે છે એ વસ્તુ સરળ એ વસ્તુઓ એમના માટે જે છે એ મેળવવી અઘરી હોય છે આ તો તમને તમારા આજુબાજુમાં તમારા સિટીમાં રહેતા હોય ને આ કોઈ કોમ્યુનિટીમાંથી બિલોંગ કરતા મિત્રો હોય એટલે કે આ તો સુખી છે આમ છે પરંતુ જે છે આ લોકોમાં પણ ઘણા જ્યારે તમે છેવાડાના ગામમાં જાઓ ત્યારે ખબર પડે કે આની અંદર કેટલી અગવડવાળા વ્યક્તિઓ રહેલા છે કેટલી અગવડ તમને પડતી હોય છે અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલય સમરસનું તમે નામ સાંભળ્યું જશે યોજના અંતર્ગત બાવીસ કરોડનું જોગવાઈ જે થકી સડત્રીસો પચાસ જે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો લાભ મળશે ઓકે આ કરોડ જે કહેવાય છે એના કારણે આટલા વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હશે બરાબર એટલે પછી રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂપિયા વીસ કરોડની જોગવાઈ મિત્રો કી પોઈન્ટ યાદ રાખી લેજો ખાસ તો કઈ જગ્યાએ તો રાજપીપળાની અંદર કઈ કોલેજ બિરસા મુંડા તમે બિરસા મુંડા વિશે સાંભળ્યું છે એમના બહુ મોટા જે કહી શકાય કે આંદોલનકારી કે એ રીતે ક્રાંતિકારી વ્યક્તિ જે છે બિરસા મુંડા તો ક્યાંય જગ્યાએ તો રાજપીપળાની અંદર અને યુનિવર્સિટી સ્થાપવાની વાત છે કેટલા કરોડની એ અગત્ય નથી પણ ક્યાં તો રાજપીપળામાં એ અગત્યનું છે કોના નામ પર બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી ઓકે ફરીથી આવી આપણી વાત ટેલેન્ટ પુલ જે મેં કીધું નિબંધ કે કંઈ લખતા હોય તેમાં લખી શકો છો અંતર્ગત અંદાજે તેરસો કરોડ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા અગિયાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કેટલાની અગિયાર કરોડની પછી આમાં બીમાર કોઈ પડ્યું હોય તો ટીબી કેન્સર રક્તપિત અને સિકલ સેલ એનિમિયા જેવા રોગો માટે મફત તબીબી સહાય યોજના હેઠળ દસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે પછી હળપતિઓ અને આદિ આદિમ જૂથો જે છે અને છ પાયાની સુવિધા પૂરી પાડવા સીસીડી પ્રોજેક્ટ હેઠળ રૂપિયા તેસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ બધા પ્રોજેક્ટો બધા બહાર પાડવામાં આવી રહેલા છે પછી શું છે માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે બાર હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્વરોજગારીનો લાભ હાલ પંદર કરોડની જોગવાઈ આ બહુ છે સરસ રોજગારી માટેની વાત છે હાલ જેની માંગણી થઈ છે કઈ યોજના તો માનવ ગરિમા યોજનાની અંદર સ્વરોજગારીની વાત કરવામાં આવી છે સ્વરોજગારી તો માનવ યોજના કેટલા આંકડા કરતા પણ એ વખત કેટલા બાર હજાર જેટલાનું થઈ જશે ને એના માટે પંદર કરોડની વાત છે રાજ્યના પૂર્વ પટ્ટી વિસ્તારના અન્ય રાજ્યો સાથે સંકળાયેલા આદિવાસી ગામના લોકોને પાયાથી સુવિધા પૂરી પાડવા માટે રૂપિયા સાહીઠ કરોડની જોગવાઈ પૂર્વ પટ્ટી પર આવેલાથી આપણે જાણીએ છીએ આપણે જોયું તો નકશાની અંદર આ ભાગે આખું આમ બંધું એક આકાર અર્ધ ગોળાકાર જેવું આમ એક બિલોરી કાતના અર્ધ આદિજાતિના ખેડૂતોને આવકમાં વધારો થાય અને જીવનધોરણ ઊંચું આવે એના માટે જે છે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વાડી પ્રોજેક્ટ અંતર્ગત ફળાવ ઝાડના રોપાઓ અને ખાતર પૂરા પાડવામાં આવે છે હવે આદિજાતિના તમામ જિલ્લાઓમાં આ સફળ યોજનાનો વ્યાપ વધારવા કુલ અગિયાર કરોડની જોગવાઈ કરી છે એટલે તમે જુઓ જીવન ધોરણ ઊંચું લાવવા શું કર્યું છે વાડી પ્રોજેક્ટ અંતર્ગત શું છે ફળાવ ઝાડના રોપાઓને ખાતર પૂરું પાડવામાં આવશે જે જલ્દી એની અંદર ઊગતું હોય છે સારું એમાંથી ફળ મળતું એટલે કે સારો પાક મળી રહેતો એના માટે તમામ જિલ્લાઓમાં સફળ યોજનાનો વ્યાપ વધારવા અગિયાર કરોડની પાછી પણ જોગવાઈ કરવામાં આવી છે આદિજાતિ લોકોને બેંક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ ધંધા રોજગારના હેતુઓ માટે લીધેલ લોન ઉપર છ ટકાના દરે સિક્સ પર્સન્ટેજના દરે વ્યાજ સહાય આપવા માટે રૂપિયા બે કરોડની જોગવાઈ એટલે શું છે અહીંયા બેંક બેંક દ્વારા જ સ્વરોજગારી યોજના હેઠળ ધંધા રોજગાર હેઠળ ના હેતુઓ માટે લીધેલ લોન ઉપર છ ટકા દર વ્યાજ સહાય એટલે આમાં જે છે એ ટકાવારી ઘટાડી દીધી છે અમને વ્યાજ ઓછું ચૂકવવું પડે એવું કાર્ય કરવામાં આવ્યું છે તો કે છ ટકાનો દર વ્યાજ દર સુધીની સહાય આપવામાં આવશે આદિ જાતિ લાભાર્થીઓને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહન આપવામાં મધ કલેક્શન અને પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે અને સહાય આપવા રૂપિયા એક કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે કરોડની જોગવાઈ ઓકે હવે હવે તમે જુઓ તો આ મેં તમને વાત કરી બજેટ પૂર્ણ થઈ છે એની સાથે સાથે બજેટની અંદર થોડીક વાત કરવામાં આવી છે એની વાત આપણે કરી રહ્યા છે હવે આપણે તમારે માત્ર ને માત્ર પાંચ મિનિટની અંદર લેક્ચર પૂર્ણ થવાના આરે છે તો જોઈ લઈએ આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના મહીસાગર અરવલ્લી તાપી પંચમહાલ દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ બાવીસ લાખની છે અને આ વિસ્તાર આદિજાતિ વિસ્તાર છે પેટા યોજના હેઠળ પાણી પુરવઠા કામ માટે રૂપિયા આઠસો પચાસ કરોડની જોગવાઈ કરેલ છે કેટલી મિત્રો આઠસો ને પચાસ કરોડ એટ ફિફ્ટી જોગવાઈ કરવામાં આવેલી છે તમામ ગ્રામ પંચાયતના વોટર વર્ક્સને વિના મૂલ્યે પૂરી પાડવા રૂપિયા સાતસો પચાસ કરોડ જે છે એની સબસિડીની જોગવાઈ કરાઈ છે એટલે આ સબસિડીની બધી વાત કરી છે તમે બજેટ પણ એક વાત આપણે જોયું બહુ આપણે ચાલ આજે તો ખાસી બધી સ્લાઇડો આપણે ચલાવી દીધી છે મિત્રો પરંતુ ગોખવાવાડી વધારે હતી જિલ્લા નકશો તમારે ખાસ જોઈ લેવાનો છે માઉન્ટ આબુ દહાણું માઉન્ટ આબુથી દોહાણું ઉત્તર માઉન્ટ આબુ દક્ષિણ મહાણું બિલોરિકા જેવો એરિયા મેં તમને કીધું બહારથી ઉપસેલો એરિયા પૂર્વ્ય પટ્ટી ત્યાં આવેલા છે વડોદરાને કન્સન કરવામાં આવતું નથી પરંતુ આના સિવાય અન્ય જિલ્લાઓ તમારે યાદ કરી લેવાના છે પછી આ વસ્તી તમારે યાદ કરી લેવાની છે બરાબર પછી આમાં ખાસ તમારે સૌથી વધુ ભીલ આવે વસ્તી આવેલી છે આદિજાતિ એમાં કેટલા વસ્તી છે કેટલી ટકાવારી સુડતાલીસ પોઈન્ટ નેવ્યાસી ક્યાં ક્યાં ડાંગ પંચમહાલ ભરૂચ સાબરકાંઠા બનાસકાંઠામાં આવેલી છે એના સિવાયની વસ્તીઓ અગિયાર પછી કાથોડી કોટવાડિયા પઢાર સિદ્ધિ અને કોલગા ક્યારે ક્યારે સમાવેશ થયો અને એમની વસ્તીને એમના મુખ્ય કામો ખાસ યાદ કરવાના છે મોસ્ટ ઓફ મજૂરી કામવાળા છે પરંતુ ખેત તમે જુઓ ખેતી કામને નોકરી કરનારી વસ્તી સીધી છે એ કયા ધર્મ અને એક પૂછાય તમને કઈ વસ્તી જે છે એ મુસ્લિમ ધર્મ પાળે છે તો સીધી આદિમ આદિમ જૂથમાં આવેલી પછી આ ક્યાં ક્યાં આવેલા છે આ પરંતુ બીજામાં આવેલા કેમ પણ સંકલિત જે છે આદિજાતિ વિકાસની અંદર આઠ જિલ્લા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભરૂચ બે એટલે સ્ત્રીઓ જે છે એને બહુ સારું કામ કર્યું છે સ્ત્રીઓ બાબતમાં અંદર તમે જોઈ શકો છો એકઝેટ પંદર પાંચ પણ અહીંયા પંદર ટકા લખ્યા છે ઇટ્સ ઓકે પછી અહીં જો ચૌદ પોઈન્ટ આઠ ટકા ટોટલ વધારો થયો છે ઓકે પહેલાં ખાઈ એકવીસ ટકાથી આજે પંદર પોઈન્ટ પાંચ છે અને બે હજાર એકની તુલનામાં ચૌદ પોઈન્ટ આઠ ટકા વધારો થયો છે અને મહિલાઓ બે હજાર એકની તુલનામાં સત્તર પોઈન્ટ બે ટકા વધ્યા છે ગ્રોથ રેટ બતાવે છે બરાબર છે મિત્રો પછી ગુજરાત પેટર્ન યોજનાની અંદર પછી વન બંધુ કલ્યાણ યોજનાની અંદર આપણે એક એક વખત જોઈ લઈએ તો બે હજાર સાત આઠથી અમલીકરણ દસ મુદ્દાનો કાર્યક્રમ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સાતથી તો વાત કરવા જઈએ તો રોજગારી પહેલી પછી વાત કરવા જાવ તમે તો ઉચ્ચ શિક્ષણ અભ્યાસ પછી આર્થિક વિકાસને વેગવંતો કરવા માટે વિસ્તારની અંદર સારું સારું બધું આપવામાં આવી રહ્યું છે કૌશલ્યને વધારવા માટે એમની બજારની વસ્તુઓ જે છે એ બજાર ભાવે વેચાય એવી કંઈક વાત કરવામાં આવી રહી છે પછી જ્યારે વાત કરવા જઈએ તો આરોગ્યની વાત કરી લીધી છે પછી ઘરની વાત કરી છે પાણીની સારું પાણી મળે એના માટે સિંચાઈની વાત કરી છે રસ્તાઓ સારા બની રહે જેથી અવ અવર જવરમાં એમને તકલીફ ન પડે એને બધાને માટે વાત કરવામાં આવી છે અઢીસો જે હોય એના માટે તો અઢીસો વસ્તી રહેતી હોય એના માટે ખાસ વાત કરવામાં આવી છે અઢીસો લોકો રહેતા હોય તો એના માટે પણ વાત કરી છે જો એના ફળિયાઓ જે છે એને રસ્તાઓથી જોડાણ કરી દેવાનું છે પછી વીજળી સાર્વત્રિક ઉપલબ્ધ વીજળી દરેક જગ્યાએ એમને મળી રહે એના માટેનું આપણે વાત કરી છે પછી છેલ્લે શહેરી વિકાસ શહેરીની અંદર રહેતા હોય તો બરાબર છે વસ્તી આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકાસ કરવાનો છે તેર આદિવાસી વસ્તી ધરાવતા શહેરોને એટલે આગમી પાંચ વર્ષમાં તમામ તાલુકાઓ જે છે મુખ્ય મથકનું બ્રોડબેન્ડ એમ નેટ પણ સારી રીતે મળી રહે અથવા તો નેટના નેટ આની અંદર નેટ અને બીજું ટાવર સારી રીતે મળી રહે એના માટે એક જોગવાઈ કરવામાં આવેલી છે હવે આના બજેટની અંદર વાત કરી છે તો જળાશયોની બધા માટે સોનગઢ ઉચ્છલ ની અંદર વાત કરી છે એના સિવાય બીજા તળાવો નદીની બધાની વાત કરવામાં આવેલી છે તમે પછી આપણે સૌથી અગત્યનું શું હતું આ છવ્વીસો પંચોતેર કરોડની જોગવાઈ એમના માટે જડાશો અને બધા માટે કેટલાની સુવિધા કરી છે તો અગિયારસો બેતાલીસ અને પહેલાં છવ્વીસો ને પંચોતેર આ મેન આકડા ખાસ યાદ રાખો એના સિવાય બીજું તમારે શું છે આ બધું તમારે યાદ રાખવાનું સૌની આ યોજના જે છે અને માટે તો ચૌદ હજાર એકસોને છ કરોડની જોગવાઈ કરવામાં આવી છે બરાબર એટલે આ જે છે એ બહુ અગત્યનું છે એમ એટલે તમે કીધું પહેલી સૌથી અગત્યની યોજના બંધુ કલ્યાણ યોજના છે એટલા માટે આપણે એને એટલી ડીપલી ડિસ્ક્રિપ્ટિવ ચલાવી ખ્યાલ આવે તમને હજી કંઈક નવું આવશે તો હું આ લેક્ચર લઈને આવીશ ચિંતા ના કરતા મિત્રો આના ઉપર બીજું હવે આપણે ફટાફટ આગળ જઈ રહ્યા છીએ હવે આ તમે જોયું તો બિરસા મુંડાની પણ આપણે વાત કરી લીધી આ કુમાર શાળા કન્યા છાત્રાલયોમાં જે છે તમને ગ્રાન્ટ એડ છાત્રાલયો આપવાની વાત છે સરકારીની સ્કૂલોમાં પણ એને ફાયદો થાય એ વાત કરવામાં આવી છે ભોજન બિલ આપવાની વાત છે એને પંદર એને વધાર્યું છે પંદરસો કરોડ ત્રીસ કરોડની જોગવાઈ કરી દેવામાં આવી છે પહેલાં કદાચ ચોવીસ કરોડ હશે એના પર આંકડો આશરે લગાવી શકીએ તો બાર છી પંદર થી ત્રીસ એમ પણ આપણે આશરો લગાવવાનો નથી પરંતુ અહીંયા ખ્યાલ આવી ગયો એ રીતે છે હવે તમે સમજી શકો તા સકતા હશો કે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ હા ઓકે આદિજાતિ લોકોને બેંક મારફતે રોજ સ્વરોજગારીને યોજના હેઠળ ધંધા રોજગાર હેતુઓ લીધેલા ઉપર છ ટકાના દરે વ્યાજ સહાય આપવા માટે બે કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આદિજાતિ લાભાર્થીઓને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવેલી છે એના માટે સહાય આપવાની પણ વાત કરવામાં આવેલી છે કંઈ વચ્ચે રહી નથી ગયું કારણ કે ફટાફટ ફરતું હતું તો ઓકે મેં તમને કીધું ને એ પછી સમરસ છાત્રાલયોની અંદર વાત છે એના માટે અમુક કેલા પચાસ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થાય એ વાત છે પછી આપણા રોગ જે થતા હોય ટીબી કેન્સર રક્તપીત જેટલા આરોગ્ય બાબત છે બધું કલ્યાણ યોજનામાં તો આવરી લેવાય છે સાથે સાથે અહીંયા પણ એને સારા એવા પ્રમાણમાં આવરી લેવામાં આવી છે અને પછી તમે કહ્યું હળપતિઓ અને આબીમ જૂથની વાત કરી તમને સીસીડી પ્રોજેક્ટ હેઠળ રૂપિયા ત્રેસઠ કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે સારા એવા પ્રમાણમાં પછી આશ્રમ શાળાઓ ઉત્તર બુનિયાદી શાળાઓની વાત કરવામાં આવી છે અહીં તમે બધું જોઈ શકો છો એક એક કરીને શિક્ષણવૃત્તિના લાભ માટે એકસો તેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તમે સમજી રહ્યા હશો કે અહીંયા શું શું વાત કરવામાં આવી રહી છે મિત્રો એટલે તમારે અહીંયા જોવાનું રહેશે કે કેટલું આ બધું અગત્યનું છે એ મિત્રો તમને ખ્યાલ આવતું હશે તો તમે જુઓ છાત્ર ઇન એઇડ ઓકે બધી શાળાઓમાં ચોસઠ હજાર વિદ્યાર્થીઓને રહેવાની જમવાની સુવિધા આપવાની ત્યાં એકસો ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને મેં તમને કીધું ને આ બધા એમને લાભ આપવાની ખૂબ જ વાત કરવામાં આવી છે અને છેલ્લે આપણે અહીંયા પૂર્ણ હોતીને આરે આપણે સમજ્યા કે માનવ ગરિમા હેઠળ યોજનાની વાત કરી તેમાં સ્વરોજગારી સેમા આવશે માનવ ગરિમામાં એટલે આ બધા કી પોઈન્ટ જે છે તમારે યાદ રાખી લેવાનું છે એક વાત પ્રોપર તમે પીડીએફ પણ વાંચી પીપીડી પણ વાંચી લેજો અને આ બધું સંપૂર્ણ સ્ટડી કરી લેજો આપણે નેક્સ્ટ આપણે કદાચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આમાં કંઈ રહી જતું હશે તો તેની વાત કરીશું અને એના સિવાય આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે આની અંદર એક સબ્જેક્ટ જેવું છે ઓકે તો તેની આપણે થોડી વાત કરવાના છીએ તો એનો લેક્ચર આપણે લઈને ભવિષ્યમાં થોડા સમયમાં આવી શકીશું ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો જય હિન્દ જય ભારત